चलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेब संकुल ना ऑनलाइन प्लेटफॉर्म पर आप सबनु स्वागत करू छू। हूँ भाटिया लखन। ओके, सौथी पहला जे आ लिंक छे यूट्यूब ना विद्यार्थी मित्रों, जे आ लिंक छे एने तमारा विद्यार्थी बीजा मित्रों सुधी शेर करी दियो, जेनाथी बधा अत्यारे लाइव आवी जाए। ओके, लाइव बेच ना विद्यार्थी मित्रों, બધા જ વિદ્યાર્થી મિત્રો તરુણ સર જ આવવાના છે, મૂંઝાતા નહીં। ઓકે, પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને હું કહી દઉં, રિઝનિંગનો આખો ટોપિક હું જ ચાલુ કરવાનો આવવાનો છે, બરાબર। ઓકે, લખન સર જે છે બરાબર, એ આપણે આખી આખું જે ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈનના જે બેચ છે એનું મેનેજમેન્ટ કરે છે, તો એ તમને અત્યારે શરૂઆતમાં 5-10 મિનિટ તમને જે બેઝિક ઇન્ફોર્મેશન આપશે બેચને લઈને। ઓકે, અને આગળનું આપણું કઈ રીતનું પ્લાનિંગ ચાલવાનું છે, ટેસ્ટનું પ્લાનિંગ છે, ઓકે, બેચનું પ્લાનિંગ છે, એ બધી જ ઇન્ફોર્મેશન 5-10 મિનિટ માટે લખન સર તમને પહેલા આપશે, પછી આપણે મિત્રો શું કહે કે રિઝનિંગની ધબધબાટી બોલાવશું। જી સાહેબ, છોકરા મૂંઝાઈ ગયા સાહેબ કે આ વળી કયા નવા સર આવી ગયા। ઓકે, ચાલો આવી જાઓ ફટાફટ, લાઈવ આવી જાઓ પહેલા બધા, એટલે આપણે શરૂઆત કરી દઈએ। ઓકે, તો સીસી તમને ખ્યાલ છે મુજબ એનો સિલેબસ, ડિટેલ સિલેબસ પ્રીનો અને અંદાજિત એનો સમયગાળો, મતલબ એ ક્યારે લેવાશે એ આપણી પાસે હાલ આવી ચૂક્યું છે। જેમ કે માર્ચ એપ્રિલની અંદરમાં પ્રી એક્ઝામ લેવાઈ જશે એવું હાલમાં આવી ગયું છે, અને આપણી પાસે પ્રીનો જે સિલેબસ છે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ, આનો ડિટેલ સિલેબસ આપણી પાસે આવી ગયો છે। સિલેબસની ચર્ચા તરુણ સર આવશે એટલે એ તમને કરશે, ડિટેલમાં સમજાવશે કઈ રીતે સિલેબસ પ્રમાણે આગળ વધવાનું છે। આપણે હું તમને અહીંયા એ માહિતી આપવા માટે આવેલો છું કે આપણી જે આ લાઈવ બેચ છે એ લાઈવ બેચ કઈ રીતે કામ કરશે, બરાબર। યુટ્યુબના વિદ્યાર્થીઓ છે એને જો આ લાઈવ બેચમાં જોઈન થવું હોય તો કઈ રીતે થઈ શકશે, એ વિશેની માહિતી આપવા માટે આજે હું અહીંયા ઊભો તમારી સમક્ષ હાજર થયો છું। ઓકે, તો સૌથી પહેલાં તો જે ટાઈમની મેં તમને વાત કરી કે આટલા ટાઈમમાં આપણી પાસે એક્ઝામ આવી જશે, તો ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય છે કે શું આટલા સમયમાં સિલેબસ કમ્પ્લીટ થઈ જશે? શ્યોર થઈ જશે, અમારા તરફથી થઈ જશે, પ્રિલિમ્સ તમારી આવશે ત્યાં સુધીમાં અમે તમારો સિલેબસ કમ્પ્લીટ કરી આપશું। એક જ શરત છે કે તમે અહીંયા ભણવા માટે હાજર રહેવા જોઈએ, બરાબર। આપણા લેક્ચર્સ છે જનરલી 3 કલાકના લેક્ચર્સ રહેશે ડેઈલીના, બરાબર, અને આ લેક્ચર્સ પછી તમારે ડેઈલી ટેસ્ટ આપવાની રહેશે, જે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન છે એ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની અંદરમાં તમારે આ ટેસ્ટ છે એ લાઈવ આપવાની રહેશે। હવે ટેસ્ટનું શિડ્યુલ કઈ રીતે રહેશે, લેક્ચર્સનું શિડ્યુલ શું રહેશે હું તમને જણાવી દઉં છું। બની શકે છે એક્ઝામ આપણી નજીક છે, બરાબર, સમય ઓછો છે આપણી પાસે, એટલે આ લેક્ચરનો સમયગાળો છે 3-4 કલાક થઈ શકે છે, તો એની એક તૈયારી આપણે રાખવાની છે, બરાબર છે। ચલો ચલો બધા પહેલાં તો જોડાઈ જાઓ, બરાબર, એટલે આપણે શરૂઆત કરી દઈએ। રિઝનિંગ તમારું આજે લેક્ચર છે, આપણે વધારે એમાં લેટ કરવું નથી, બરાબર। તો હવે ડેઈલી તમારે 3-3 કલાકના લેક્ચર રહેશે, જેમ કે પહેલાં 4 ડેમો છે, પહેલાં 4 ડેમોમાં તમને રિઝનિંગ આવશે, મેથ્સ આવશે, ગુજરાતી આવશે અને ઇંગ્લિશ આવશે, જે તમારા પ્રિલિમ્સના વિષયો છે એ 4ના અહીંયા ડેમો રાખેલા છે, બરાબર। આ ડેમો પૂરા થશે એટલે સપોઝ આજે રિઝનિંગનો લેક્ચર હોય તો આવતીકાલે રિઝનિંગની ટેસ્ટ રહેશે। આના સિવાય બીજું શું છે તો તમને ખબર છે એ પ્રમાણે એક તમને 100 ડેઝનું પ્લાનિંગ આપેલું છે, બરાબર, વિકાસ સર દ્વારા। તો આવા જ કંઈક પ્લાનિંગથી આપણી બેચ ચાલશે, તમને ડેઈલી અહીંયાથી ટાસ્ક આપવામાં આવશે, બરાબર, એ પ્રમાણે તમારે બીજા દિવસે ટેસ્ટ રહેશે અને એ ટેસ્ટ પ્રમાણે તમારે આગળ વધવાનું છે। તો આવું કંઈક આપણું પ્લાનિંગ છે, બેચ પ્રિલિમ્સનો સિલેબસ છે એ પ્રિલિમ્સની એક્ઝામ આવતા પહેલાં કમ્પ્લીટ થઈ જશે, બરાબર। તો પહેલો ફોકસ આપણો પ્રિલિમ્સ એક્ઝામ ઉપર રહેશે, આપણે પ્રિલિમ્સને વ્યવસ્થિત રીતે તૈયાર કરશું જેનાથી એનું રિવિઝન પણ થઈ શકે, એ પ્રમાણેનું આપણું આયોજન રહેશે। ચલો હવે યુટ્યુબમાં જેટલા વિદ્યાર્થીઓ છે, જો તમારે સીસીઈની આ અમારી લાઈવ બેચ છે વેબ સંકુલની એ જોઈન કરવી હોય તો કઈ રીતે કરી શકો છો? સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈ અને વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, એ ડાઉનલોડ કરી અને એમાં તમારા મોબાઈલ નંબરથી તમારું રજિસ્ટ્રેશન કરો। હવે જેવું તમે રજિસ્ટ્રેશન કરશો એટલે એમાં તમને 3 કોર્સ દેખાડશે, પહેલો કોર્સ હશે સીસીઈનો જે ડેમો કોર્સ લખેલો હશે, જેની પ્રાઇસ છે 1 રૂપિયો,
બરાબર. એના સિવાય બીજો એક કોર્સ હશે, એ હશે સીસી વિધાઉટ મટીરિયલ. મતલબ કે જો તમારી પાસે સીસીનું બધું જ મટીરિયલ છે, તમારે મટીરિયલની જરૂર નથી, તો તમે એક કોર્સ પરચેસ કરી શકો છો. અને ત્રીજો કોર્સ રહેશે વિથ મટીરિયલ, એટલે કે સીસી પ્રી મેન્સ ગ્રુપ એ અને બી બંને, આ બધું જ મટીરિયલ તમને એમાં મળવાનું છે. ઓકે, હવે જે ડેમો વાળો છે એ માત્ર ને માત્ર 4 દિવસના ડેમો પૂરતો છે, ત્યાર પછી એને એક્સેસ કરી શકાશે નહીં. તો ઘણા વિદ્યાર્થીઓનું માનવું એવું હોય કે ભાઈ હું પહેલાં ડેમો ભરીશ, પછી હું નક્કી કરીશ કે મારે બેચ લેવી છે, મારે બેચમાં જોઈન થવું છે કે નહીં. તો એના માટે આપણે સુવિધા કરી દીધી છે ડેમોવાળી, બરાબર. હવે યુટ્યુબના ઘણા વિદ્યાર્થીઓ છે જેને કદાચ ખબર ના હોય વેબસંકુલ લાઈવ એપ્લિકેશન વિશે, તો એક વખત ડાઉનલોડ કરી અને જોઈ લેજો, એટલે એમાં તમને આ કોર્સ દેખાડશે, બરાબર છે. અને ડેઈલીનું પ્લાનિંગ તમને અહીંયા મળશે, વીકલી તમને શિડ્યુલ મળશે, જે જે તમારા લેક્ચર્સ આવવાના હશે એનું અગાઉથી જ તમને પ્લાનિંગ મળી જશે કે આવતા અઠવાડિયામાં આટલા આટલા વિષયના આટલા લેક્ચર્સ છે, બરાબર. જો કોઈ મેગા ટેસ્ટ હશે, કોઈ વીકલી ટેસ્ટ હશે, કોઈ મંથલી ટેસ્ટ હશે, તો દરેકની જાણકારી સિલેબસ વાઇઝ તમને અગાઉથી જણાવી દેવામાં આવશે, બરાબર. જે આપણે રેગ્યુલર લેશું, જ અઠવાડિયે આપણે એક અઠવાડિક ટેસ્ટ એટલે કે વીકલી ટેસ્ટ લેશું, અને મહિને આપણે મંથલી ટેસ્ટ લેશું. સાથે સાથે જે કંઈ પ્લાનિંગ તમને આપેલું હશે એ પ્લાનિંગ પણ એમાં ઇન્ક્લુડ હશે, બરાબર. તો એક તો ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ, આ પ્રમાણે 3 પ્રકારની ટેસ્ટ આવશે તમને. ચલો, હવે લાઈવ એપ્લિકેશન બાબતે અથવા તો સીસી બાબતે, સીસીની આપણી જે આ લાઈવ બેચ છે એના બાબતે કોઈને જો કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો અત્યારે. ચલો, એકાદ મિનિટનો સમય આપું છું, આપણે વધારે ટાઈમ છે નહીં આપણી પાસે. એકાદ મિનિટમાં તમારે જો કોઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ મને પૂછી લો. ના, એપલના ફોનમાં પોસિબલ નથી, આઈઓએસ હશે તો એમાં પોસિબલ નથી, એન્ડ્રોઈડમાં જ આ એપ્લિકેશન ચાલશે. રીઝનિંગ તરુણ સર જ લેવાના છે, હું રીઝનિંગ નથી લેતો, હું જસ્ટ તમને માહિતી આપું છું આપણી બેચ વિશે. આજે લેક્ચર છે, તરુણ સર હાજર જ છે. સર આવી જાઓ 2 મિનિટ. આ બાજુમાં તરુણ સર ઊભા છે, એ જ તમારું રીઝનિંગ લેવાના છે. ભાઈ હું આવી ગયો, ચાલો ફટાફટ. ઓકે, એક અહીંયા અહીંયા હું તમને ઘણા બધા ફેકલ્ટીઓ વિશે પૂછી રહ્યા છે, તો એક આ ઇમેજ જોઈ લ્યો ખાસ. જો અહીંયા બાજુમાં સીસી લાઈવ બેચ વિશેની માહિતી આપેલી છે, 4 દિવસના ડેમો છે. પહેલો ડેમો તરુણ સરનો છે, બીજો ડેમો પાર્થ સર મેથ્સ લેશે, ત્રીજો ડેમો સંદીપ સર ઇંગ્લિશ લેશે, અને ચોથો ડેમો મહેશ સર ગુજરાતી લેશે. આ રીતે 4 ડેમો છે તમારા, જે તમારે પ્રિલિમ્સમાં કવર થાય છે, બરાબર. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓને લાઈવ ના ભણવું હોય અને ઓફલાઈન આવવું હોય તો આપણી ઓફલાઈન બેચ પણ છે. સેમ ટાઈમ સેમ દિવસોમાં ચાલુ થઈ છે, સેમ લેક્ચર છે, બરાબર. ટાઈમિંગમાં એક ફેરફાર છે, જેમ કે આપણી ઓફલાઈન બેચ છે એનો ટાઈમ સવારે 9 થી 1 નો, એટલે કે 9 થી 12 સુધીનો રહેશે, પછી તમારી ટેસ્ટ હોય છે. જ્યારે લાઈવ બેચ છે એનો સમય છે 3 થી 6 નો રહેશે. સેમ લેક્ચર છે, પહેલો લેક્ચર આજે તરુણ સરે લઈ લીધેલો છે, બરાબર. આવતીકાલે મેથ્સનો લેક્ચર છે, એના પછીના ઇંગ્લિશનો લેક્ચર છે સંદીપ સરનો, પછી ગુજરાતીનો લેક્ચર મહેશ સરનો રહેશે. આ ઓફલાઈન બેચ છે અને આ આપણી લાઈવ બેચ છે, જે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપર મળશે તમને, બરાબર. એપ્લિકેશન બાબતે અથવા તો લાઈવ બેચ અથવા ઓફલાઈન બેચ બાબતે જો કોઈ પણ ક્વેરી હોય તો અહીંયા આ જે નંબર આપેલા છે આમાંથી કોઈ પણ નંબરમાં ફોન કરજો, તમને અહીંયાથી માહિતી મળી જશે. ઓકે જી ભાઈ, આ જે લાઈવ બેચ જે છે એ તમને રેકોર્ડેડ ફોર્મમાં તો રહેશે જ પાછી, રહેશે, બરાબર. આપણે જે લાઈવ લેક્ચર અહીંયા લઈએ છીએ એ રેકોર્ડેડ ફોર્મની અંદર મિત્રો લેક્ચર આવવાના છે, બરાબર છે. ચલો સર, તો ઓકે શરૂ કરી દઈએ. ચાલો ચાલો. તો ભાઈ ભાઈ લખન સરે તમને પૂરેપૂરી મસ્ત મજાની બેચની આખી ડિટેલ આપી દીધી કે કઈ રીતની ટેસ્ટ રહેશે, કઈ રીતનો બેચ ચાલશે, શું છે, કઈ રીતનું પ્લાનિંગ છે. હવે મિત્રો, આજનો જે આપણો ડેમો લેક્ચર છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર કરતા હોય, પણ દોસ્તો એક વસ્તુ સમજીવાની કે આજ પહેલો દિવસ છે ને, આજથી તમારો સિલેબસ શરૂ થઈ ગયો છે એવું તમારે માનીને હવે તમારે લેક્ચર કન્ટિન્યુ કરવાના છે દોસ્તો. ઓકે, એટલે ખાસ ધ્યાન આપીશું મિત્રો. હા, લેક્ચર એપ ઉપર ડાઉનલોડ થઈ જશે. ઓકે, તો ભાઈ લેક્ચર જે છે એપ ઉપર ડાઉનલોડ નહીં થાય,
તમારે શું કહેવાય કે એની અંદર તમારે એને શું કહેવાય કે વિડીયો ફોર્મની અંદર તમારે જોઈ લેવાના, બરાબર છે? અલગ અલગ ક્વોલિટી જે તમને સેટ થતી હોય જોઈને, બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજનો સેશન જે છે એ મસ્ત મજાની રીતે પહેલાં શરૂ કરવાનો છે. અને શરૂ કરતા પહેલાં દોસ્તો, તમારી સામે આખું જે આપણું રીઝનિંગ જે છે એ રીઝનિંગના બધા જ લેક્ચર હું મિત્રો અહીંયા લઈને તમારે રીઝનિંગનો બધી જ વસ્તુ ડિટેલ વસ્તુ તમારી સામે લઈને આવ્યો છું. સૌથી પહેલાં તો પ્લાન શું છે, શરૂ ક્યાંથી કરવાનું? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ રીઝનિંગ અમારે શરૂ તો કરવું છે, પણ રીઝનિંગ શરૂ ક્યાંથી કરવાનું? પહેલો મનમાં સવાલ આ થાય બધાને. તો મિત્રો, એ મનના તમામ સવાલોનું આપણે સમાધાન લઈને આવીશું, બરાબર? હવે ઓકે, હા સાહેબ, પહેલાં પ્રિલિમના બધા જ સબ્જેક્ટ મિત્રો કવર થશે, ઓકે? પછી આપણે મેઇન્સ ઉપર આગળ વધીશું, કારણ કે આપણી પાસે 2 મહિનાનો ટાઈમ છે. પ્રિલિમ પાસ કરશું તો મેઇન્સ તરફ આપણે આગળ વધશું. તો પહેલાં આપણે પ્રિલિમ્સને ટાર્ગેટ કરવાનો છે. હવે પ્રિલિમ્સની અંદર, પ્રિલિમ્સમાં જે સબ્જેક્ટ છે ને એ બધા જ સબ્જેક્ટ મેઇન્સની અંદર છે. ખાલી એક સબ્જેક્ટ નથી મેથ્સ, રીઝનિંગ પણ તમારો ગ્રુપ બીના મેઇન્સમાં છે, ઇંગ્લિશ ગુજરાતી તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના મેઇન્સમાં છે. તો મિત્રો, એ તો કન્ટિન્યુ છે જ, એ તો કન્ટિન્યુ છે જ દોસ્તો, બરાબર છે? ઓકે, એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો શરૂઆત કરશું દોસ્તો આપણે આજના લેક્ચરની, ઓકે? સરસ મજાની રીતે, મસ્ત મજાની રીતે શરૂઆત કરશું, ઓકે? તો બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી જાય. જ્યાં સુધી ડેમો લેક્ચર છે ત્યાં સુધી મિત્રો આપણે આ લેક્ચર યુટ્યુબમાં પણ લાઈવ રહેવાનો છે, ઓકે? અને પછી જેવો લેક્ચરના 4 દિવસ પૂરા થશે એટલે ઓનલી એપ્લિકેશનમાં આવશે, યુટ્યુબ પર પછી નહીં આવે, ઓકે? એટલે આ ખાસ ધ્યાન બધાનું. ચલો, યસ. તો દોસ્તો શરૂઆત કરીએ એ પહેલાં, જો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય ને તો પહેલાં એનો એક પ્રોપર પ્લાન હોવો જોઈએ. જેમ કે હમણાં લખન સર આવી ગયા અને એણે તમને પ્લાન આપ્યો કે ભાઈ આવી રીતે અમે ટેસ્ટ લેશું, આવી રીતે આખો બેચ ચાલશે, ઓકે? એવી રીતે સબ્જેક્ટ શરૂ કરવો છે ને તો સબ્જેક્ટનો એક પ્લાન તમારી પાસે હોવો જોઈએ, બરાબર? ઓકે, ચલો, યસ. હા, કે ભાઈ અમે જે પ્રમાણે અહીંયાથી તમને ટાઈમ ટેબલ આપીએ છીએ એ પ્રમાણે. હવે ઘણાને મનમાં એવો સવાલ છે કે સાહેબ પ્રિલિમ્સ પહેલાં પ્રિલિમનો સિલેબસ પૂરો થઈ જશે? તો એનો જવાબ છે હા વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, એનો સિલેબસ આરામથી પૂરો થઈ જશે, ઓકે? હું તમને અહીંયા તમને કહી દઉં કે રીઝનિંગના 17 થી 18 લેક્ચર આપણે અહીંયાથી લેશું. આ 17 થી 18 લેક્ચરની અંદર હું તમને રીઝનિંગ આખી આખું પૂરું પણ કરાવી દઈશ, ઓકે? જો જરૂર પડશે તો લેક્ચર આપણે 3 કલાકની જગ્યાએ 4 કલાક પણ કરી દઈશું. હું આખે આખું રીઝનિંગ તમને 17 થી 18 કલાકના લેક્ચર, 17 થી 18 લેક્ચરમાં પૂરું પણ કરાવીશ. અને સાથે મિત્રો એક મેગા રિવિઝન સેશન જેની અંદર આખા સિલેબસનું એકવાર રિવિઝન આવી જશે, એવો મેગા રિવિઝન સેશન પણ આની અંદર હું તમને કરાવી દઈશ, બરાબર છે? ઓકે, એટલે એમાં ટેન્શન લેવાવાળી કોઈ વિદ્યાર્થી મિત્રોને વાત નથી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મનમાં એક ભ્રમ ઊભો થયો છે, સાહેબ રીઝનિંગના સિલેબસમાં 7 ટોપિક છે, ઓકે? તો તમને બધાને ખબર જ હશે પ્રિલિમની સિસ્ટમ, તમને ખબર છે 100 પ્રશ્નો રહેશે, 100 માર્ક્સનું પેપર રહેશે, એક સવાલમાં 4 ઓપ્શન આવશે. સાચો ક્વેશ્ચન ટીક કરશો તો 1 આન્સર મળશે, ઓકે? 1 માર્ક્સ મળશે. અને ખોટો ટીક કરશો તો પોઈન્ટ પછી આપણા ઉડી જશે, બરાબર છે? ઓકે, તો આ સિસ્ટમ આપણને ખ્યાલ છે. હવે મિત્રો પહેલાં સિલેબસ જોઈ લઈએ. અચ્છા, કયો સિલેબસ? જે ગૌણ સેવાવાળાએ જે સિલેબસ આપ્યો છે ને એ પહેલાં મેં તમારી સામે મૂક્યો છે. હવે ગૌણ સેવાવાળાએ આપણને 7 ટોપિક લખીને આપ્યા. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના ભ્રમમાં હું થાય બસ આ 7 ચેપ્ટર ભણી લો, જવાબ પતી ગયું કામકાજ. પણ ભાઈ આ 7 ટોપિક લખ્યા, 7 ચેપ્ટર નથી. તો પેલા ચેપ્ટર કેટલા રહેશે એનું હું તમારી સામે પેલા ઇન્ટ્રોડક્શન કરાવી દઉં કે હકીકતે કેટલા ચેપ્ટર છે એ પહેલાં હું તમને જણાવી દઉં. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલશું. રીઝનિંગ જનરલી 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગને કહેવાય વર્બલ રીઝનિંગ, બીજા ભાગને કહેવાય એનાલિટિકલ રીઝનિંગ અને ત્રીજા ભાગને કહેવાય નોન વર્બલ રીઝનિંગ. પણ રીઝનિંગની અંદર આપણને આ વખતે ડેટા ઇન્ટરપ્રિટેશન અને પ્રોબ્લેમ ઓન એ જ આપી દીધું. એટલે હું આને મેથ્સવાળું રીઝનિંગ થોડુંક કહીશ કે મેથ્સ પણ આની અંદર છે, ઓકે? તો આ 4 ભાગમાંથી કયા કયા ચેપ્ટર છે તમારે લખી લેવાના છે, પેન અને પેપર લઈને પહેલાં રેડી થઈ જાઓ. સિલેબસ પૂરો થાય ત્યાં સુધી આ ચેપ્ટરનું લિસ્ટ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. અને આ ચેપ્ટર પ્રમાણે હું ચેપ્ટર ચલાવવાનો છું. લિસ્ટ તમારી પાસે તૈયાર હોવું જોઈએ અને આના પ્રમાણે હું ચેપ્ટર ચલાવવાનો છું દોસ્તો, બરાબર છે? ઓકે, ચલો, યસ. હવે દોસ્તો, ઓકે, હા હા ભાઈ, બધા જ સવાલોના જવાબ હું તમને આપવાનો છું, સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. આપણે લાસ્ટમાં રાખીએ અત્યારે આપણે સિલેબસની ડિસ્કશન અને સાથે સાથે મિત્રો ટોપિક પર ડિસ્કશન. આજથી આપણી તૈયારી મિત્રો શરૂ થાય છે ખરા સમયની અંદર. હવે આપણી પરીક્ષા શરૂ થાય છે આજથી, બરાબર છે? તો મિત્રો સૌથી પહેલી વસ્તુ કે રીઝનિંગની અંદર વર્બલ રીઝનિંગ આવે, વર્બલ. એ વર્બલ રીઝનિંગની અંદર આટલા ટોપિક છે મિત્રો. પેન અને પેપર લઈને લખી લો, બરાબર? ઓકે, ચલો, પેન અને પેપર લઈને લખી લો, બરાબર? વર્બલ રીઝનિંગમાં પહેલાં આવે એનાલોજી. એનાલોજી એટલે આને કહેવાય સમસંબંધ. એનાલોજી એટલે આને શું કહેવાય? સમસંબંધ. પણ કૌંસમાં લખજો સંખ્યાવાળો સમસંબંધ.
કેવો સમસંબંધ? સંખ્યાવાળું સમસંબંધ. બરાબર. હવે ઘણાને એમ થાય કે સાહેબ આનો આનો દાખલો કેવો હોય? તો આનો દાખલો આવો હોય, 5:125 ના જેવું 6 કેટલા. ઓકે, જો 5 સંબંધ 125 આરે છે તો 6 સંબંધ કોની આરે હોય? તો સાહેબ 5 ઘન કરવાથી 125 આવે, તો 6 ઘન કરવાથી 216 આવે. તો થોડોક આ ટાઈપનું હશે. ઓકે ભાઈ, હું બેઝિક તમને સમજાવીશ. તો આને એનાલોજી કહેવાય, એટલે કે સમસંબંધ. રેડી? પેન અને પેપર લઈને લખી નાખવાનું છે. પછી બીજો જે ટોપિક આવશે મિત્રો, એને કહેવાય સંખ્યા શ્રેણી. ત્રીજો જે ટોપિક આવશે એને કહેવાય ગાણિતિક સાદુરૂપ. ઓકે, 5મો જે ટોપિક છે એને કહેવાય તુલના. અને 6ઠો જે ટોપિક છે એને કહેવાય વર્ગીકરણ. હવે ઘણા એમ કહેશે કે સાહેબ તમે 4 નંબરનો ભૂલી ગયા. જરાય નથી ભૂલો, ધ્યાન આપજો. ઓકે, અને 7મો ટોપિક છે સંખ્યા મૂળાક્ષર સાંકેતિક શ્રેણી. એમાં મૂળાક્ષર અને સંકેતને જવા દેવાના, બસ ખાલી સંખ્યાની શ્રેણી ધ્યાનમાં રાખવાની છે આપણે. બરાબર છે? ઓકે, તો મિત્રો આ 1, 2, 3, 4, 5 અને 6 ટોપિક, આ 6 ટોપિક થયા. તમને ખબર છે આ 6 ટોપિક કયા છે? હું તરત તમને જરા સમજાવું. મિત્રો ધ્યાનથી જુઓ, આ 6 ટોપિક જે હમણાં મેં તમને કીધા, આ 6 ટોપિક કયા છે? હવે ધ્યાન અહીંયા તમારો. ઓકે, આની અંદર એક મસ્ત મજાનો ટોપિક આપ્યો છે રીઝનિંગમાં. 5મા નંબરનો ટોપિક છે જેનું નામ છે એરિથમેટિક રીઝનિંગ. આ 5 નંબરનો ટોપિક છે. આ ટોપિકને પૂરેપૂરો સમજવા માટે, આ ટોપિકનો પૂરેપૂરો સંપૂર્ણ પૂરો કરવા માટે થઈ. ઓકે મિત્રો, ટોપિક અહીંયા એક જ લખીને આપ્યો, પણ એના રિયલ ચેપ્ટર સાહેબ, એના રિયલ ચેપ્ટર આ બધા છે. ઓકે, આ બધા એના વાસ્તવિક ચેપ્ટર છે. આ રહ્યા 1, 2, 3, 4, 5 અને 6. તો આ 6 ટોપિક એક ટોપિકની અંદર આવે, જેનું નામ શું છે? એરિથમેટિકલ રીઝનિંગ. ઓકે, તો એરિથમેટિકલ રીઝનિંગ ભણવું હોય, ઓકે, તો આ 3 અને આ બીજા 3, આ 6 ટોપિક તમારે વ્યવસ્થિત ભણવા પડે. બરાબર છે ભાઈ બધાને? તો આટલા ટોપિક પહેલા તમારે વ્યવસ્થિત ભણવા પડે. ખ્યાલ આવ્યો બધાને? ચલો, તો આ હતા મિત્રો તમારા કેટલા ટોપિક? 6 ટોપિક. હવે એના પછીના ટોપિક ઉપર આવીએ, લોહીના સંબંધ. આ લોહીના સંબંધ તમને સ્પેશિયલી લખીને આપ્યો છે. લોહીના સંબંધ ચેપ્ટર તમને સ્પેશિયલી લખીને આપ્યો છે કે સાહેબ લોહીનો સંબંધ જે છે એ ચેપ્ટર અમે પૂછશું. ક્યાં રહ્યો? તો સાહેબ આ રહ્યો. ઓકે, તો એનો મતલબ કે આ 4 અને 5 નંબરનો જે ટોપિક છે, કયો? 4 અને 5 નંબરના જે બે ટોપિક જે છે સિલેબસમાં, આ બે ટોપિક જે સિલેબસમાં તમને દેખાય છે, આ બે ટોપિકને પૂરા કરવા હોય તો તમારે આ 7-7 ચેપ્ટર ભણવા પડે. ખ્યાલ આવ્યો બધાને? તો સિલેબસનો 4 નંબર અને 5 નંબરનો ટોપિક એટલે આ 7 ચેપ્ટર. ખ્યાલ આવ્યો બધાને? હજી હું તમને કહી દઉં છું, લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. આને કહેવાય વર્બલ રીઝનિંગ. વર્બલ રીઝનિંગ ભણશો તમે, વર્બલ રીઝનિંગ તમે ભણશો એટલે 4 અને 5 જે છે ટોપિક તમારો પૂરો થશે આટલામાં. હવે એના પછીના પોઈન્ટ ઉપર આવીએ દોસ્તો, આગળ વધીએ. એનાલેટિકવાળું રીઝનિંગ. એનાલેટિક એટલે સિલોગ્સ, ડેટા સફિશન્સી અને વેન આકૃતિ. આ 3 ચેપ્ટર એવા ચેપ્ટર છે, બરાબર, કે જેને એનાલેટિકલ રીઝનિંગમાં કહેવાય. તો મિત્રો હેડિંગ આપો એનાલેટિકલ રીઝનિંગ, હેડિંગ આપો એનાલેટિકલ રીઝનિંગ, અને આ 3 ટોપિક લખી નાખો, સિલોગ્સ, ડેટા સફિશન્સી, વેન આકૃતિ. સિલોગ્સ, ડેટા સફિશન્સી, વેન આકૃતિ. બરાબર, આ 3 ટોપિક આના અંદર લખી નાખો, સિલોગ્સ, ડેટા સફિશન્સી, વેન આકૃતિ. બરાબર છે? ઓકે, રાઈટ. ચલો ખાસ ધ્યાન આપશો દોસ્તો, રેડી? ઓકે. હવે ઘણાને બધાને મનમાં એવું થાય કે સાહેબ સિલોગિઝમ એટલે શું થાય? હે, તો જો તમે કેટલાક આવું જોયું છે, કેટલાક ટેબલ ખુરશી છે. ઓકે, કેટલાક ટેબલ ખુરશી છે. ઓકે, અમુક ખુરશી દરવાજા છે. ઓકે, આવા ચેપ્ટર તમે સાંભળ્યા છે આવા સવાલ. તો આ સવાલને સિલોગિઝમ કહેવાય, અને આ સિલોગ્સને સોલ્વ કરવા માટે આપણે વેન આકૃતિનો ઉપયોગ કરશું. તો સાહેબ આ વેન આકૃતિ ચેપ્ટર તો છે જ. આ વેન આકૃતિવાળા ચેપ્ટરમાં તમને રેડીમેડ વેન આકૃતિ આપી દીધી હશે. ઓકે, અને તમારે આ વેન આકૃતિને જોઈ વિચારી અને પછી જવાબ આપવાના છે. ઓકે, તો આ વેન આકૃતિની વાત થઈ છે. હવે ઘણા બધાને મનમાં એવું થાય, બરાબર છે, ચલો સાહેબ બરાબર, હા રાઈટ, કથન અને નિષ્કર્ષ તમે એને કહી શકો, બરાબર. ઓકે, પણ ભાઈ કોઈ વ્યક્તિ એવું કીધું કથન અને નિષ્કર્ષ? ના દોસ્ત, આને કથન અને નિષ્કર્ષ આની અંદર આવે ખરું, પણ આ ચેપ્ટરને કથન અને નિષ્કર્ષ ન કહેવાય, કારણ કે કથન અને નિષ્કર્ષ એક અલગ ટોપિક છે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો, નેક્સ્ટ. એના પછી જઈએ આપણે, એના પછીના પોઈન્ટ ઉપર આવીએ. ઓકે, ચલો મિત્રો, અહીંયા એનાલિટિકલ રીઝનિંગ પૂરું થઈ ગયું. હવે જો હું પહેલા આ એનાલિટિકલ રીઝનિંગમાં 3 ટોપિક છે ને, સિલોગ્સ, ડેટા સફિશન્સી અને વેન આકૃતિ. ચલો, એ તમારા ટોપિકમાં ક્યાં છે ભાઈ? જો બતાવી દઉં, આ તમારા સિલેબસમાં. તો જો આર યુ ડેટા સફિશન્સી, બરાબર છે કે નહીં?
આર યુ તમારું ડેટા સફિશિયન્સી, ખ્યાલ એવો, અને આની અંદર આવી જશે. ઓકે, અને આ અહીંયા રહ્યું તમારું મિત્રો વેન ડાયાગ્રામ. આ બેને ભેગા કરો એટલે બે નંબર ને સાત નંબરનો ટોપિક. ફરીથી એકવાર કહું છું મિત્રો, બે નંબર અને સાત નંબરનો ટોપિક અગર તમે તૈયાર કરો એટલે તમારું એનાલિટિકલ રિઝનિંગ તૈયાર થઈ જાય. બે નંબર અને સાત નંબરનો ટોપિક, બરાબર? ઓકે, ચલો, યસ 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 ભાઈ, બધું જ આવશે, બધું જ આવશે, ધ્યાનથી ખાલી જુઓ તમે. ઓકે, હવે એના પછી આવે હેડિંગ આપો નોન વર્બલ રિઝનિંગ. નોન વર્બલ રિઝનિંગ, હવે અહીંયા ધ્યાન, નોન વર્બલ રિઝનિંગમાં પહેલાં એનાલોજી છે. તો એનાલોજીને ગુજરાતીમાં કહેવાય સમસંબંધ. એનાલોજીને ગુજરાતીમાં શું કહેવાય? સમસંબંધ. હવે ઘણા એમ કે સાહેબ આ તો હમણાં આવ્યું હતું, પાછું ક્યાં લઈને આવ્યા, આ તો આવી ગયું હતું. ના, નથી આવ્યું. ઓકે મિત્રો, પાંચ જેમ તમને 125 અને અહીંયા તમને આપ્યું છે 6 જેમ કેટલા, તો 5 નો ઘન તો 6 નો ઘન 216. હા, આને સમસંબંધ જ કહેવાય, પણ આને મિત્રો વર્બલ વાળું સમસંબંધ કહેવાય. કેવું કહેવાય? વર્બલ વાળું. અહીંયા નોન વર્બલ, નોન વર્બલ એટલે આમાં ક્યાંય એટલે ક્યાંય ફકરા નહીં લખેલા હોય, આમાં ક્યાંય એટલે ક્યાંય સવાલ નહીં હોય, આમાં સીધે સીધી આકૃતિ હશે. નોન વર્બલ એટલે આકૃતિ વાળું ચેપ્ટર. હવે દોસ્તો ધ્યાન આપજો બરાબર. ઓકે, તમને જે રિઝનિંગ લખીને આપ્યું છે ને, જો તમારા મુખ્ય સિલેબસ ઉપર આવીએ, તમને ત્રીજા નંબરનો ટોપિક દેખાય વિઝ્યુઅલ રિઝનિંગ, દેખાય વિઝ્યુઅલ રિઝનિંગ આ ત્રીજા નંબરનો ટોપિક. તો ભાઈ આ જે તમારો ત્રીજા નંબરનો ટોપિક છે ને, એ ત્રીજા નંબરના ટોપિકમાં આ 9 ચેપ્ટર આવે. કેટલા? આ 9 ચેપ્ટર આવે ત્રીજા નંબરના ટોપિકમાં ખાલી. અને એ 9 ચેપ્ટરને કહેવાય નોન વર્બલ રિઝનિંગ. એ 9 ચેપ્ટરને કહેવાય મિત્રો નોન વર્બલ રિઝનિંગ. ઓકે રાઈટ, તો આ સમસંબંધ છે, આને કહેવાય મિત્રો વર્ગીકરણ. આને શું કહેવાય દોસ્તો? વર્ગીકરણ. ઓકે, સિરીઝ એટલે આને કહેવાય શ્રેણી. હવે ઘણા એમ કહેશે કે સાહેબ આ ત્રણે ત્રણ ચેપ્ટર તો હમણાં સાંભળાતા, પણ ભાઈ આ ત્રણે ત્રણ ચેપ્ટરના નામ તમે જે હમણાં સાંભળાતા, એ ત્રણે ત્રણ ચેપ્ટરના જે નામ છે, ઓકે, એ ત્રણે ત્રણ ચેપ્ટરના નામ, તમે વાત તમારી એકદમ સાચી છે મિત્રો, એ ત્રણે ત્રણ ચેપ્ટરના જે નામ છે એ વર્બલમાં હતા. એમાં સંખ્યાવાળા સવાલ આવશે, આની અંદર આકૃતિવાળા સવાલ આવશે, બરાબર છે? ઓકે, ફોર્મેશન ઓફ ફિગર, ભાઈ અહીંયા ફોર્મેશન આવે. ફોર્મેશન ઓફ ફિગરનું ગુજરાતી થાય આકૃતિની રચના. ઓકે, આકૃતિની રચના, યાની આકૃતિની તમારે રચના કરવી પડશે. એમ્બેડેડ ફિગર એટલે આને કહેવાય આકૃતિની ઓળખ. આને શું કહેવાય? આકૃતિની ઓળખ. આકૃતિની ઓળખ કહેવાય મિત્રો. એમ્બેડેડ ફિગર એટલે આકૃતિની ઓળખ. ઓકે, ફિગર કમ્પ્લીશન એટલે આકૃતિની પૂર્તિ કરો. ઓકે, આકૃતિની શું કરો ભાઈ? પૂર્તિ. આકૃતિની પૂર્તિ કરો, એને કહેવાય ઓકે ફિગર કમ્પ્લીશન. અને અહીંયા આવ્યું પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગ. હવે આનું કંઈ ગુજરાતી લખવાનો જ હોય, પેપરને વાળવું ને પેપરને કાપવું. હવે એનું અંગ્રેજી તો લખીએ તો વધારે ચાલે છે, બરાબર? ઓકે, ચલો, પેપર વાળવું અને પેપર કાપવું, બરાબર છે? પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગ. અને લાસ્ટમાં મિત્રો આવશે તમારું મિરર ઇમેજ, એટલે કે અરીસાનું પ્રતિબિંબ. ઓકે, અને વોટર ઇમેજ એટલે કે તમારું આવશે મિત્રો જળ પ્રતિબિંબ. અરીસાનું પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ, આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો, યસ, આ ખાસ ધ્યાન આપીશું. ઓકે, બસ આટલા ચેપ્ટરો જે મેં તમને કીધા આ તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા રિઝનિંગના 3 પાર્ટ આવ્યા મિત્રો, એક વર્બલ પાર્ટ, ઓકે, એક એનાલિટિકલ પાર્ટ અને એક નોન વર્બલ પાર્ટ. ઓકે, આ 3 પાર્ટ રિઝનિંગના છે મિત્રો, બરાબર છે ભાઈ બધાને? ઓકે, ચલો, તો 3 પાર્ટ રિઝનિંગના આપી દીધા છે. ઓકે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો નોન વર્બલ વાળો જે પાર્ટ છે ને આપણે ભણશું. ઓકે, પણ નોન વર્બલ વાળો પાર્ટ જે છે, ઓકે, એમાં પહેલાં સૌથી પહેલાં આપણે આ 2 ચેપ્ટર ભણશું, કારણ કે મિરર ઇમેજ અને વોટર ઇમેજ, જો મિરર ઇમેજ અને વોટર ઇમેજ વ્યવસ્થિત આવડશે ને તો બીજા બધા ચેપ્ટરના કોન્સેપ્ટ ફટાફટ આવડી જશે. પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ સમજવું હોય ને તો ભાઈ પહેલાં મિરર અને વોટર ઇમેજ આવડવી જોઈએ. સમજ પડી કે નહીં? ઓકે રાઈટ, આ ખાસ ધ્યાન. તમારે ક્લાસિફિકેશન સમજવું હોય તો મિરર વોટર આવડવું જોઈએ. સિરીઝ માટે મિરર વોટર આવડવું જોઈએ. એનાલોજી માટે મિરર અને વોટર ઇમેજ આવડવું જોઈએ. તો આ મિરર ઇમેજ અને વોટર ઇમેજ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અરીસાનું પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ, બરાબર છે દોસ્તો? ઓકે, આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આટલા ટોપિક તમારે ભણવાના છે દોસ્તો. હજી આગળ વધીએ. ઓકે, હજી હવે આમાં બે મેથ્સના ચેપ્ટર છે ભાઈ. એક રિઝનિંગની અંદર લઈ લીધો એજ. હવે મિત્રો તમે મેથ્સની અંદર જે છે, મેથ્સની અંદર તમે સરેરાશ ભણવાના છો. ઓકે, અને સરેરાશની સાથે સાથે મેથ્સની અંદર મિત્રો તમે સરેરાશ તો મેથ્સમાં ભણશો જ, સરેરાશની સાથે સાથે ઓકે તમે મેથ્સની અંદર શું ભણશો? સરેરાશની સાથે સાથે તમે ગુણોત્તર ભણશો. તો સરેરાશ અને ગુણોત્તર આ 2 ટોપિક તમે ભણશો, એના પછી હું તમને ઉંમરવાળું ચેપ્ટર શીખવાડીશ.
અને ડીઆઈ ડીઆઈ એટલે મિત્રો આને કહેવાય માહિતીનું અર્થઘટન. આને શું કહેવાય? માહિતીનું અર્થઘટન. ઓકે, ધ્યાન આપજો બરાબર મિત્રો. ડીઆઈ એટલે માહિતીનું અર્થઘટન. અને માહિતીનું અર્થઘટન જો તમારે સમજવું હોય, માહિતીનું અર્થઘટનને જો તમારે સમજવું હોય તો આના માટે પહેલાં તમને ટકાવારી, ઓકે, અને બીજો ચેપ્ટર જે છે તમને ગુણોત્તર, આ આવડવું જોઈએ. ઓકે, ટકાવારી અને ગુણોત્તર. તો મિત્રો જ્યારે તમે મેથ્સમાં સરેરાશ, ગુણોત્તર અને ટકાવારી આ ત્રણ ચેપ્ટર ભણી લેશો, ઓકે, ત્યારે હું તમને ઉંમરવાળું અને ડીઆઈવાળું ચેપ્ટર તમને ભણાવી દઈશ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, તો આટલા ચેપ્ટરો જે છે એ મિત્રો વાસ્તવિક તમારા રીઝનિંગમાં છે. હવે ઘણાને મનમાં એવો સવાલ થાય, સાહેબ તમને કેમ ખબર? ગૌણ સેવાવાળા થોડા તમને કેવા આવ્યા હતા? હા, મને ગૌણ સેવાવાળા કહીન ગયા. ક્યાં કહીન ગયા ખબર? હું બતાવીશ ભાઈ, હું પ્રૂફ વગરની વાત નથી કરતો. તમને બધાને ખબર છે, ઓકે, આપણી વાત એકદમ સીધી હોય, ઓકે, અને ચોખ્ખી વાત હોય, બરાબર, અને સાચી વાત હોય. તો હું પ્રૂફ વગરની વાત નથી કરતો. હવે આ સિલેબસના જે ટોપિક છે એ મેં નક્કી ક્યાંથી કર્યા ભાઈ? ઓકે, હવે બધા ધ્યાનથી સાંભળે, કાન ખોલીને ધ્યાનથી સાંભળે કે આ ટોપિક જે નક્કી કર્યા છે એ ક્યાંથી નક્કી કર્યા સાહેબ? તમે સાહેબ આ ટોપિક નક્કી કર્યા એ તમે કીધું છે મને કે સાહેબ આ બધા ટોપિક આવે. તમને કેમ ખબર ભાઈ આ બધા ટોપિક આવે? બીજા કોઈએ તો નથી કીધા અમને. તો ભાઈ હું તમને કહી દઉં, અહીંયા આ મેં ટોપિક ઘરના નથી નક્કી કર્યા. ઓકે, ઘરના નથી નક્કી કર્યા, ધ્યાન અહીંયા મિત્રો 17 ડિસેમ્બરે, ધ્યાન આપજો બરાબર, 17 ડિસેમ્બરના રોજ, ઓકે, એક પરીક્ષા લીધી હતી જેનું નામ ગૌણ સેવાવાળાએ, અને પરીક્ષાનું નામ છે મિત્રો સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામ. હવે જ્યારે સિવિલની પરીક્ષા હતી ને મિત્રો ત્યારે એક્ઝેક્ટ એના 1.5 મહિના પહેલાં, કેટલા મહિના પહેલાં? એક્ઝામ લેવાની ને એના 1.5 મહિના પહેલાં આ લોકોએ સિલેબસ લોન્ચ કર્યો, સિલેબસ લોન્ચ કર્યો. અને એ સિલેબસ, નવો સિલેબસ લોન્ચ કર્યો, એમાં 30 માર્ક્સનું રીઝનિંગ અને 30 માર્ક્સનું મેથ્સ કમ્પલસરી કરી દીધું આ લોકોએ. ખ્યાલ એવો? અને એ સિલેબસમાં રીઝનિંગમાં કયા ટોપિક આવશે એ લખેલા હતા, મેથ્સમાં કયા ટોપિક આવશે એ લખેલા હતા. હવે જે ગૌણ સેવાએ સિવિલ એન્જિનિયરિંગના સિલેબસમાં જે ટોપિક લખાતા ને એ બેઠે બેઠા ટોપિક આવડા છે ભાઈ. કયા? આ સમજ પડી? મતલબ ગૌણ સેવાએ જ્યારે સીસીઈનો સિલેબસ બનાવ્યો ને ત્યારે સિવિલ એન્જિનિયરિંગનો જે સિલેબસ હતો ને એમાં રીઝનિંગને કોપી માર્યું અને આમાં પેસ્ટ કરી દીધું. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે આ 7 ટોપિક ઓલરેડી ગૌણ સેવાવાળા આજથી 3 મહિના પહેલાં ડિક્લેર કરી ચૂકેલું છે, 3 કે 4 મહિના પહેલાં. સમજાણું બધાને? તો ખાસ ધ્યાન આપે. હવે સિવિલ, આ જ 7 ટોપિક સિવિલ એન્જિનિયરિંગની એક્ઝામમાં હતા, 7 બેઠા બેઠા ટોપિક, આમાં કોઈ ફેરફાર નથી થયો. સમજાણું? અગર કોઈ પેપર ન જોયું તો હમણાં હું પેપર એ બતાવી દઉં. કોઈ એટલે કોઈ ફેરફાર નથી થયો. ઓકે, એટલે ભાઈ હું તમને પહેલાં પ્રૂફ આપીશ અને પછી આપણે શું કરશું, આગળ વધશું, જેથી કરીને આપણને શું કહેવાય કે સિલેબસ બાબતે કોઈ મનમાં મૂંઝવણ ન રહે. બરાબર છે? ઓકે, સિલેબસ બાબતે કોઈ મનમાં મૂંઝવણ ન રહે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે ખાસ, રાઈટ? જો, ઓકે, આ સિવિલની લાસ્ટ એક્ઝામ જે છે ને એનું આરયુ પેપર, આ સિવિલની લાસ્ટ એક્ઝામનું આરયુ પેપર, અને આમાં 30 પ્રશ્નો છે. કેટલા? 30 પ્રશ્નો રીઝનિંગના પ્રશ્નો છે. હું તમારી સામે પ્રશ્નો રાખું, જો આરયુ, બરાબર. આને કહેવાય મિત્રો શ્રેણી, નોન વર્બલની શ્રેણી કહેવાય આને. ઓકે, આને કહેવાય પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગવાળું છે. જો આ હમણાં જે એક્ઝામ લીધી ને ગૌણ સેવા એના પ્રશ્નો, જો મારા ઘરના બનાવેલા પ્રશ્નો નથી આ, ધ્યાન આપજો મિત્રો. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી આને કહેવાય એમ્બેડેડ ફિગર, એટલે આકૃતિની ઓળખ, એમ્બેડેડ ફિગર, આકૃતિની ઓળખ. ઓકે, જો આને કહેવાય બ્લડ રિલેશન, બરાબર. ચલો મિત્રો, આને કહેવાય સમ સંબંધ, એનાલોજી, બરાબર. ઓકે, આને કહેવાય ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર. આને શું કહેવાય? આને સમ સંબંધ, પાછો સમ સંબંધનો દાખલો આવ્યો. ઓકે, આને કહેવાય મિત્રો શું કહેવાય કે ગાણિતિક સાદુરૂપ કહેવાય, બરાબર. ઓકે, આને કહેવાય મિત્રો શ્રેણી પૂરી કરો, આકૃતિવાળી શ્રેણી આવી મિત્રો આની અંદર, બરાબર. ઓકે, ઓકે, આને શું કહેવાય? આને પણ મિત્રો સંખ્યા શ્રેણી કહેવાય. જો, સંખ્યા શ્રેણી. ઓકે સાહેબ, આને શું કહેવાય? આને ગાણિતિક સાદુરૂપ કહેવાય. ઓકે સાહેબ, આને શું કહેવાય? આકૃતિ પૂર્ણ કરો. યાદ છે ને હમણાં આવ્યું હતું, કમ્પ્લીશન ઓફ ફિગર, બરાબર. ઓકે, આકૃતિ પૂર્ણ કરો. ચલો, એના પછી આને કહેવાય સંખ્યા શ્રેણી મિત્રો. આને કહેવાય સંખ્યા શ્રેણી, બરાબર. આને કહેવાય વેન આકૃતિ, બરાબર છે? ઓકે, આને કહેવાય મિત્રો, જો બધા વિદ્યાર્થી ભણેશ્રી છે, અમુક વિદ્યાર્થી ભણેશ્રી, આને સિલોગ્સ કહેવાય, બરાબર. ઓકે, આને સમસંબંધ, પાછું સમસંબંધ આવ્યું. ઓકે, આને કહેવાય ડેટા સફિશન્સી, ડેટા સફિશન્સી. ઓકે, આને પાછું કહેવાય મિત્રો સિલોગ્સ, પાછો સિલોગ્સનો દાખલો, ગાણિતિક સાદુરૂપનો દાખલો પાછો આવ્યો. ઓકે, ઓકે, ડેટા સફિશન્સી પાછું આવ્યું. આને કહેવાય મિત્રો, આને વર્ગીકરણ કહેવાય, આને આકૃતિવાળું વર્ગીકરણ કહેવાય,
બરાબર ઓકે આને આકૃતિ વાળું વર્ગીકરણ કહેવાય મિત્રો બરાબર ધ્યાન આપજો ઓકે આને શ્રેણી કહેવાય બરાબર ઓકે આને મિત્રો શું કહેવાય આને પણ કહેવાય સિમિલર એટલે કે આકૃતિ જો આને સમસંબંધ કહેવાય અહીંયા જે બે આકૃતિ છે ને એના સંબંધ જેવી જ આકૃતિ આમાંથી શોધીને કાઢો તો મિત્રો આને સમસંબંધ વાળી આકૃતિ કહેવાય બરાબર છે ઓકે આને મિત્રો પાછો શું કહેવાય સમસંબંધ કહેવાય બરાબર આને શું કહેવાય તુલના આને કહેવાય તુલના બરાબર છે તુલના આને કહેવાય બ્લડ રિલેશન બરાબર ઓકે આને મિત્રો શું કહેવાય ઓકે આને કહેવાય ડેટા સફિશિયન્સી પાછું આવ્યું આને કહેવાય વેન આકૃતિ પાછું વેન આકૃતિ આવ્યું આને કહેવાય ડીઆઈ ઓકે અને આને કહેવાય ડીઆઈ 30-30 પ્રશ્નો જે ગૌણ સેવા પસંદગી હમણાં 1.5 મહિના પહેલાં જે પરીક્ષા લીધી એ પરીક્ષામાં 7-7 ટોપિક આવ્યા અને 30 માર્ક્સનું જ રીઝનિંગ હતું તો મિત્રો આ 7 ટોપિક અને આ ચેપ્ટરોનું જે મેં લિસ્ટ બનાવ્યું ને એ લિસ્ટ એમાંથી જ બનાવ્યું છે ખ્યાલ આવ્યો બધાને ઓકે એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો ટેન્શન નહીં લઈ આપણો પૂરેપૂરો સિલેબસ ઓકે જે ગૌણ સેવાએ સિલેબસ આપ્યો છે એના પ્રમાણે જ ચાલશે બરાબર છે બસ આ ખાલી ચેપ્ટર જે છે એ હું થોડાક મારી રીતે સમજાવીશ તમને તો હેડિંગ આપો મિત્રો પહેલું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે નંબર સિરીઝ ઓકે તો મિત્રો હવે ઘણાને મનમાં એવું થાય કે સાહેબ તો પહેલું જ ચાલુ કરી દેવાય ને ઓકે આકૃતિવાળું નહીં હવે ધ્યાન આપો મિત્રો ચેપ્ટર છે ને જો બે રીતે શીખાય મન ફાવે એમ કાં તો સિસ્ટમેટિક આપણે મન ફાવે એમ નથી શીખવાના આપણે ચેપ્ટર સિસ્ટમેટિક શીખવાના છે બરાબર છે ઓકે આ ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે ચલો યસ બરાબર ધ્યાન આપજો રાઈટ ચલો યસ ઓકે તો બધા ધ્યાન આપીશું ખાસ મિત્રો આપણે સિસ્ટમેટિક શીખવાનું છે હવે જો સિસ્ટમેટિક કઈ રીતે ચાલશે આખો સિલેબસ સિસ્ટમેટિક કઈ રીતે ચાલશે મિત્રો અગર તમને અગર દોસ્તો અગર જો તમને સંખ્યા શ્રેણી આવડતી હશે ધ્યાન આપજો બરાબર પહેલાં આપણે શીખશું સંખ્યા શ્રેણી અગર તમને સંખ્યા શ્રેણી આવડે હવે ભાઈ સંખ્યા શ્રેણીના 30 માર્ક્સ સિવિલવાળું પેપર હતું ને એ 30 માર્ક્સનું હતું અને 30 માર્ક્સના સિવિલના પેપરમાં સંખ્યા શ્રેણીના 3 ક્વેશ્ચન હતા કેટલા 3 આપણું 40 માર્ક્સનું છે એટલે સમજી લેવાનું કે સંખ્યા શ્રેણીના 4 પ્રશ્નો તો હશે જ હવે સંખ્યા શ્રેણી જો ધ્યાન આપજો સંખ્યા શ્રેણી તમને આવડશે ને ઓકે તો તમને મિત્રો વર્ગીકરણ અને એનાલોજી એની પહેલું અને 6ઠું ચેપ્ટર આ 2 ચેપ્ટર ઓટોમેટિક જાતે આવડી જશે મહેનત જ નહીં કરવી પડે પણ જો એનાલોજી અગર તમે શીખવા ગયા પહેલા તો સંખ્યા શ્રેણી પહેલેથી શીખવું પડશે વર્ગીકરણ પહેલાં શીખવા ગયા તો સંખ્યા શ્રેણી પહેલેથી શીખવું પડશે એના કરતાં સંખ્યા શ્રેણી પહેલાં શીખી લો તો એનાલોજી અને વર્ગીકરણમાં તમારે મહેનત જ નહીં કરવી પડે ઓટોમેટિકલી તમને આ 2 ચેપ્ટર આવડી જશે સમજ પડી બધાને ઓકે એટલે આપણે એવી રીતે મિત્રો ટ્રેનિંગ કરશું હા મિસિંગ નંબર એ આવડી જાય બધું જ આવડી જાય ઓકે તો સંખ્યા શ્રેણી અને બીજી વસ્તુ સૌથી મોટામાં મોટો વિદ્યાર્થીના મનમાં છે પ્રશ્ન સાહેબ અમારે ગણિતમાં સ્પીડ રાખવી પડશે તો સ્પીડ ક્યાંથી સુધારવી બકા અહીંયા ધ્યાન સંખ્યા શ્રેણીના 500 ક્વેશ્ચન કેટલા સંખ્યા શ્રેણીના 500 ક્વેશ્ચન જે છે ઓકે સોલ્વ કરી નાખો સંખ્યા શ્રેણીના 500 ક્વેશ્ચન 1 વાર 2 વાર ને 3 વાર એના એ જ 500 ક્વેશ્ચનને 3 વાર સોલ્વ કરી નાખો ઓકે એટલે તમારી મેથ્સની સ્પીડ વધી જાય મેથ્સ અને રીઝનિંગ બેમાં સ્પીડ વધારવી હોય તો એ સંખ્યા શ્રેણી કામ લાગશે ઓકે ગણતરીમાં ક્યાં લોચો પડે છે ક્યાં પ્રોબ્લેમ છે એ બધી જ વસ્તુ મિત્રો તમને સંખ્યા શ્રેણી તમને સુધારીને આપશે ઓકે એટલા માટે મેં બહુ વિચારીને ચેપ્ટર નક્કી કર્યું છે સંખ્યા શ્રેણી ઓકે તમને એમ થાય મન ફાવે એમ ચાલુ કર્યું નહીં બહુ જ વિચારીને મિત્રો મેં ચેપ્ટર ચાલુ કર્યું છે કે સંખ્યા શ્રેણી ચાલુ કરવાની છે શરૂઆતમાં જ ઘણા એમ કે સાહેબ શરૂઆતમાં જ એટલું ભારે ચેપ્ટર લોહીના સંબંધ સમજાવો મજા જ આવે મજા નથી દેવાની મારે માર્ક્સ જોઈએ જ ખ્યાલ આવ્યો બધાને ઓકે મજા આવે કે ના આવે સેકન્ડરી વાત પહેલાં માર્ક્સ આવવા જોઈએ સમજ પડી કે ને અને જે વસ્તુમાં માર્ક્સ આવશે ને એ વસ્તુ મજા ઓછી જ આવશે બરાબર છે ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે રાઈટ તો પહેલા સંખ્યા શ્રેણી શીખશું પછી એનાલોજી શીખશું અને પછી આપણે વર્ગીકરણ અને ગાણિતિક સાદુરૂપ શીખશું બરાબર છે ઓકે ગાણિતિક સાદુરૂપ અને સંખ્યા મૂળાક્ષર સાંકેતિક શ્રેણી એટલા ચેપ્ટર મિત્રો આપણે પહેલા શીખવાના છે ઓકે આ એટલા ચેપ્ટરમાંથી બરાબર ધ્યાન આપજો સિવિલનું જે પેપર હતું ને એમાં એનાલોજીના 3 ક્વેશ્ચન સંખ્યા શ્રેણીના 3 ક્વેશ્ચન ગાણિતિક સાદુરૂપના 3 ક્વેશ્ચન અને સંખ્યા મૂળાક્ષર સાંકેતિક શ્રેણીનો 1 ક્વેશ્ચન આ 1, 2, 3, 4 અને 5 આ 5 ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું કેટલા માર્ક્સનું 10 માર્ક્સનું ગૌણ સેવાની પરીક્ષામાં હતું સિવિલની પરીક્ષામાં તો જો એમાં 10 માર્ક્સનું પૂછાય તો આપણું તો 40 માર્ક્સનું પેપર છે એટલે 10 માર્ક્સ ખાલી આપણને એટલા ટોપિક આપશે બરાબર છે ભાઈ ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ મિત્રો પહેલું જ ચેપ્ટર હેડિંગ આપી દો સંખ્યા શ્રેણી બરાબર છે ચલો હવે સંખ્યા શ્રેણી ચાલુ કરવું હોય ને તો એનો એક નિયમ છે બરાબર ઓકે ધ્યાન આપજો ખાસ
મિત્રો સંખ્યા શ્રેણી તમારે ચાલુ કરવું છે, સંખ્યા શ્રેણી સમજવું છે. હવે અહીંયાથી મિત્રો આપણા સિલેબસની રિબિન કપાઈ ગઈ, બરાબર. સિલેબસમાં શું હતું એ સમજાવી દીધું, હવે રિબિન કપાઈ જ. ઓકે, એટલે હવે સ્ટાર્ટ કરીએ, બરાબર. ઓકે, રાઈટ. પેલું કહેવાય ને કે યા હોમ કરીને કૂદી પડો ફતે છે આગે, સમજ પડી કે નહીં? ઓકે, પણ થોડુંક જોઈને કૂદવું, સમજ પડી કે નહીં? ઓકે, કારણ કે ઘણી વાર આગળ આંધળો ગુવાય હોય, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો, મસ્ત મજાની રીતે આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલું કામ તો એક મસ્ત મારે તમારા માટે એ કરવાનું છે, ઓકે, કે તમને એક સરસ એવી વસ્તુ શીખવાડવાની છે મારે, બરાબર. ઓકે, ધ્યાન અહીંયા ભાઈ, બધું જો. પહેલી વસ્તુ દોસ્તો, હવે એક આદત પાડો, ચેપ્ટર શીખતા પહેલાં ચેપ્ટર માટે જે જરૂરી છે ને એને પહેલાં શીખો, બરાબર. ઓકે, રાઈટ. ચેપ્ટર શીખતા પહેલાં ચેપ્ટર માટે જે જરૂરી વસ્તુ છે ને એને પહેલાં આપણે મિત્રો શીખવાની છે. ઓકે, ચલો. યસ સર, કુંદનભાઈને જવાબ આપો, બરાબર. ઓકે, હા દોસ્તો, હું ટાઈમ ટુ ટાઈમ યુટ્યુબમાં જોતો રહીશ, બરાબર છે. ઓકે, બરાબર. હા ભાઈ, જે વિદ્યાર્થી મિત્રોએ સારથીનો કોર્સ લીધેલો છે, પ્રી અને મેઇન્સનો, એની અંદર જે ટોપિક નથી એ ટોપિક એક અઠવાડિયાની અંદર અપડેટ થઈ જશે. ઓકે, બાકી બધા વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપે. તો મિત્રો, નંબર સિરીઝ જે છે આપણી, આ જે નંબર સિરીઝ જે છે, આ નંબર સિરીઝની અંદર સૌથી પહેલાં જે જરૂરી વસ્તુ છે ને ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો સાહેબ, નંબર સિરીઝમાં જરૂરી વસ્તુ કઈ છે તો સમજીએ પહેલાં આપણે. ઓકે, અહીંયા ધ્યાન મિત્રો, સૌથી પહેલાં તો તમને વર્ગ આવડવા જોઈએ. ઓકે, પછી તમને ઘન આવડવા જોઈએ, અને ત્રીજું તમને ઘડિયા આવડવા જોઈએ. ઓકે, તો વર્ગ, ઘન અને ઘડિયા આ ત્રણ વસ્તુ આવડવી જોઈએ. વર્ગ 30 સુધી આવડવા જોઈએ, ઘન 20 સુધી આવડવા જોઈએ, અને ઘડિયા 20 સુધીના આવડવા જોઈએ. ઓકે, ચલો. બીજી વસ્તુ, અચ્છા બીજું કઈ વસ્તુ આવડવું જોઈએ સાહેબ? બીજી વસ્તુ, તમને સંખ્યાનો થોડુંક, સંખ્યા વિશે થોડુંક નોલેજ હોવું જોઈએ. અને એ નોલેજમાં પહેલાં તો તમને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, આટલું આવડવું જોઈએ. તો મિત્રો, ચેપ્ટર શરૂ કરતા પહેલાં, ચેપ્ટર શરૂ કરતા પહેલાં આપણે અહીંયાથી ઓપનિંગ કરીશું. તો ચલો, હેડિંગ આપો, બરાબર. પહેલાં જ આપણે હેડિંગ આપશું કે 1 થી 20, 30 સુધીના વર્ગ. ચલો, પહેલાં આપણે વર્ગ લખવાના છે 1 થી 30 સુધીના, બરાબર છે. ચલો, તો ભાઈ સ્ટાર્ટ કરી દો, પેન પેપર લઈને, બધા પેન પેપર લઈને સ્ટાર્ટ કરી દો. અને જે લોકોને વર્ગ નથી આવડતા, બરાબર, ઓકે, એ લોકો ખાસ અહીંયા ધ્યાન આપે. ચલો, પેન પેપર લઈને સ્ટાર્ટ કરી દો. ચલો મિત્રો, એક મિનિટ આપું છું, એક મિનિટમાં તમારા વર્ગ લખાઈ જાય એટલે મને કમેન્ટમાં ડન કરી દેજો. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો, એક મિનિટ તમને આપું છું, બરાબર. ઓકે, રાઈટ, એક મિનિટમાં તમને આપું છું, એક મિનિટમાં ડન થઈ જાય એટલે કમેન્ટમાં થમ્સઅપ મારી દેજો. ચલો ફટાફટ, પહેલાં તમે લખો. ચલો દોસ્તો, ઓકે ભાઈ, આ લેક્ચર રેકોર્ડેડ રહેશે. જી મિત્રો, લેક્ચર રેકોર્ડેડ રહેશે. ઓકે, ચલો ફાઇન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ મિત્રો. જેને તકલીફ પડતી હોય એ બધા અહીંયા જોઈને લખી શકે કે ભાઈ, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36 થાય, ઓકે, 7 નો વર્ગ 49 થાય, ઓકે, 8 નો વર્ગ 64 થાય, બરાબર, 9 નો વર્ગ 81 થાય, અને 10 નો વર્ગ 100 થાય, બરાબર. ચાલો, એટલું બધા લોકોને ખબર જ છે મિત્રો. હવે સિસ્ટમેટિકલી પહેલેથી આખો સિલેબસ ચાલે છે, તો સિસ્ટમેટિકલી સિલેબસ ચાલશે એટલે બધી જ વસ્તુ નાનામાં નાની બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી મારે તમને શીખવાડવાનું છે. ઓકે, ચલો. યસ, ઓકે. નહીં ભાઈ, એક્ઝામમાં કેલેન્ડર અને ક્લોક નામનું ચેપ્ટર નહીં હોય, ઓકે, પણ હા, ડેટા સફિશિયન્સી જ્યારે શીખવાડીશ ત્યારે તમને બધી જ વસ્તુ કહીશ. થોડી ભાઈ ધીરજતા રાખો, બધું જ હું તમને અહીંયાથી કહી દઈશ. તમારી સીસીની અંદર હું ભણાવીશ ને, એ ક્રાઇટેરિયાનું બધું આવશે, એનાથી બહાર નહીં જાય કંઈ. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, એના પછી ચલો દોસ્તો સ્ટાર્ટ કરીએ. 11 નો વર્ગ થાય 121, 12 નો વર્ગ થાય 144, 13 નો વર્ગ થાય 169, 14 નો વર્ગ થાય 196, ઓકે, 15 નો વર્ગ થાય સાહેબ 225, 16 નો વર્ગ થાય 256, ઓકે, 16 નો વર્ગ 256, ચલો, 17 નો વર્ગ 289, ઓકે, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ, બરાબર, ઓકે, 361, અને 20 નો વર્ગ કેટલો થાય 400. ઓકે, ચલો આટલી વસ્તુ આવશે. રાઈટ, રેડી? ચલો, જેને બાકી હોય, જેને ડાઉટ હોય અહીંયા જોઈને લખતા જાય.
મિત્રો એકદમ સિસ્ટમેટિકલી આખો સિલેબસ ચાલે છે એટલે ખાસ ધ્યાન આપજો, એકદમ બેઝિકથી ચાલુ કરશું બરાબર. ઓકે ચાલો નેક્સ્ટ. ઓકે હવે લખીએ 21નો વર્ગ. સાહેબ 21નો વર્ગ થાય 441, 22નો વર્ગ થાય 484, 23નો વર્ગ થાય 529, 24નો વર્ગ થાય 576, 25નો વર્ગ થાય 625, ઓકે 26નો વર્ગ થાય 676, 27નો વર્ગ થાય 729, ઓકે 28નો વર્ગ થાય 784, ઓકે 29નો વર્ગ થાય 841, અને 30નો વર્ગ થાય મિત્રો 900. ઓકે ચલો મિત્રો તમને બહુ કામ લાગશે, ધ્યાન રાખજો, બહુ બધી જગ્યાએ બધી વસ્તુ કામ લાગશે બરાબર છે. ચલો નેક્સ્ટ. ઓકે ચલો યસ. ઓકે ભાઈ ઇન્સ્ટન્ટ અપલોડ થશે બરાબર. ઓકે જે પણ વિડીયો અહીંયાથી રેકોર્ડેડ હશે, લાઈવ હશે, ઇન્સ્ટન્ટ રેકોર્ડેડ અપલોડ થશે. ચલો આગળ વધીએ ભાઈ થોડું. ઓકે તો ભાઈ આ 1-30 સુધીના મિત્રો શું આપેલા છે બરાબર. ઓકે તમને વર્ગ આપેલા છે. ચલો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. હા ભાઈ 31નો વર્ગ 961, 32નો વર્ગ 1024. ઓકે બરાબર એ ચાલુ જ રહી બરાબર, પણ આપણા માટે 30 સુધી જરૂરી છે, ઇનફ કરો ચાલશે. ઓકે ચલો તો અહીંયા સુધી 30 સુધીના વર્ગ ક્લિયર થયા. ચલો મિત્રો વર્ગ બધાને લખાઈ ગયા તો એકવાર કમેન્ટમાં થમ્સઅપ મારી દે. જી વર્ગ બધાને લખાઈ ગયા તો કમેન્ટમાં એકવાર થમ્સઅપ મારી દે. ઓકે ચલો આગળ વધીએ. લખાઈ ગયા ભાઈ, લેક્ચરની PDF અવેલેબલ થઈ જશે, ટેન્શન નહીં લો. ઓકે ભાઈ કોઈ પણ રીઝનિંગ બધી જ એક્ઝામમાં કામ લાગશે. હા ચલો યસ વેરી ગુડ. હવે મિત્રો હેડિંગ આપવાનું છે 1 થી ઓકે 20 સુધીના ઘન. ચલો ભાઈ ઘન ચાલુ કરી દો ભાઈ. 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય, 4નો ઘન 64 થાય, 5નો ઘન 125 થાય, 6નો ઘન 216 થાય, 7નો ઘન 343 થાય, 8નો ઘન 512 થાય, 9નો ઘન 729 અને 10નો ઘન થાય 1000. ચલો રેડી. ઓકે બરાબર ચલો સ્ટાર્ટ કરો મિત્રો. હજી 11થી બાકી, આ 1-10 સુધીના જ ઘન લખ્યા છે, 11થી બાકી. ચલો મિત્રો ઘન લખવાનું શરૂ કરી દો. ચલો વેરી ગુડ. ભાઈ 25 સુધીની વર્ગ તમને કમ્પલસરી 30 સુધી આવડવા જોઈએ બરાબર છે. 30 કરતા વધારે આવડે તો ચાલે, ઓછા આવડે તો નહીં ચાલે. ચલો ક્લિયર. ઓકે ચલો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ મિત્રો. ભાઈ મેથ્સના ટોપિક બધા જ મેથ્સમાં આવવાના છે દોસ્ત. ઓકે ચલો કંઈ નહીં બરાબર, તમારા તમામ પ્રશ્નોનું સમાધાન આપણે લાસ્ટમાં કરશું. ચલો 11નો ઘન કેટલો થાય? સાહેબ 11નો ઘન થાય 1331, 12નો ઘન થાય 1728. મારી સાથે લખતા જજો મિત્રો, 1728 મારી સાથે વ્યવસ્થિત લખતા જવું. ઓકે ચલો 13નો ઘન થાય કેટલો થાય? 21, ઓકે 2197, 2197. 13નો ઘન થાય મિત્રો 2197 બરાબર છે. 14નો ઘન કેટલો થાય? સાહેબ 14નો ઘન થાય 2744. 15નો ઘન કેટલો થાય? ચલો 15નો ઘન થાય 3375. 15નો ઘન 3375. ચલો સાહેબ 16નો ઘન કેટલો થાય? 16નો ઘન થાય 4096. 4096. 17નો ઘન કેટલો થાય? 4913. ઓકે 18નો ઘન કેટલો થાય? સાહેબ 18નો ઘન થાય 5832. 5832. 19નો ઘન કેટલો થાય? 6859. ઓકે અને 20નો ઘન થાય મિત્રો 8000. ચલો રેડી. ઓકે 20નો ઘન થાય મિત્રો 8000 બરાબર છે. ઓકે ચલો તો આ હતા મિત્રો વર્ગ અને ઘન બરાબર છે. વર્ગ અને ઘન આપણને બેસ્ટમાં બેસ્ટ રીતે આવડવા જોઈએ. જે લોકોના વર્ગ અને ઘન લખાય છે એટલે એકવાર મને કમેન્ટમાં થમ્સઅપ મારી દો દોસ્તો ફટાફટ. ચલો
જી ઓકે ચલો રેડી વેરી ગુડ ચલો સ્ટાર્ટ કરીએ હવે આપણે મિત્રો આગળ ઓકે ચલો આ વર્ગ અને ઘન હતા હવે દોસ્તો એક ખાસ વસ્તુ મારે તમને સમજાવવાની છે બાકીની બધી વસ્તુ જ્યારે કોન્સેપ્ટ આવશે ત્યારે સમજાવતો જઈશ અવિભાજ્ય સંખ્યા ઓકે અને એક આવશે મિત્રો વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા પહેલાં તો આ બે વચ્ચેનો આપણને ડિફરન્સ ખબર હોવી જોઈએ અચ્છા સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ધારો કે સાત છે સાત તો સાતના ભાગ પડે સાત એકા સાત બીજા કોઈ સાતના ભાગ પડે બીજા કોઈ સાતના ભાગ પડે સાહેબ ના પડે ઓકે ચલો નેક્સ્ટ એના પછી મિત્રો વિભાજ્ય સંખ્યાની વાત કરીએ બરાબર ઓકે તો વિભાજ્ય સંખ્યાની વાત કરીએ આઠને પકડો આઠના ભાગ પડે આઠ એક આઠ ઓકે ચાર બે આઠ આવા ભાગ પડે કે નહીં અચ્છા અગિયારની વાત કરો તો અગિયારના ભાગ પાડો સાહેબ અગિયાર એકા અગિયાર ઓકે અને બાર હોય તો બારના ભાગ પાડો તો સાહેબ બાર એકા બાર છ બે બાર ચાર ત્રણ બાર હવે જરા ધ્યાનથી સમજો પહેલાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની ખાસિયત શું હવે ઘણા લોકો છે ને નાનપણથી એક વ્યાખ્યા જે છે ને એ વ્યાખ્યા નથી ગપ્પુ મારે છે નાના છે ને તે દિવસના એક 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 ખોટી સાવ ખોટી વ્યાખ્યા બોલતા આવે છે જેને કોઈ વડે ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય મોટું ગપ્પુ સમજ પડી કે નહીં ઓકે આ સૌથી મોટા મોટું ગપ્પુ છે કારણ ઓકે કારણ કે ભાઈ જો સાત છે ને અવિભાજ્ય સંખ્યા છે જેને કોઈ વડે ભાગી ન શકાય તો હમણાં સમજાવું ઓકે સાતને સાત વડે ભાગો નહીં સાત એકા સાત સાતમાં જ સાત જાય શેષ આવી ઝીરો આ તો ભાગી શકાય અચ્છા સાતને એક વડે ભાગો તો એક વડે એક સત્તા સાત ભાઈ શેષ કેટલી આવી ઝીરો આ તો ભાગી શકાય સાતને બે બે સંખ્યા વડે ભાગી શકાય તો મિત્રો કોઈ પણ સંખ્યા હોય ને કોઈ પણ સંખ્યા એને બે સંખ્યા વડે તો ભાગી જ શકાય પહેલી સંખ્યા કોણ સાહેબ પોતે પહેલી સંખ્યા પોતે અને બીજી સંખ્યા કઈ એક ફરીથી એકવાર કહી દઉં છું મિત્રો બરાબર ઓકે કોઈ પણ સંખ્યા જે હોય એને બે સંખ્યા વડે તો ભાગી જ શકાય પહેલી સંખ્યા કોણ ભાઈ પોતે અને બીજી સંખ્યા કોણ આવશે મિત્રો એક ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો બરાબર છે ચલો યસ દોસ્તો તમને જે પણ ડાઉટ્સ હોય બરાબર ઓકે મતલબ ટોપિક સિવાયના જે પણ ડાઉટ્સ હોય એ લાસ્ટમાં બધાનું આપણે સમાધાન કરી લેશું હું પાછો લખન સરને બોલાવી લઈશ ઓકે એટલે એ પણ તમને સમાધાન આપી દેશે બરાબર છે ઓકે હા અહીંયા રિસન્ટલીમાં જો કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો બરાબર છે યસ યસ હા ચલો આગળ વધીએ મિત્રો તો સૌથી પહેલી વસ્તુ અવિભાજ્ય સંખ્યા ઓકે તો આ જે અવિભાજ્ય સંખ્યાની જે માન્યતા છે ને એ સુધારો ઓકે પહેલી વસ્તુ દુનિયાની કોઈ પણ સંખ્યા પકડો કોઈ પણ સંખ્યા પકડવાની તમારે કોઈ પણ સંખ્યાને બે સંખ્યા વડે તો ભાગી જ શકાય કોણ સાહેબ પહેલી સંખ્યા કોણ એ પોતે અને બીજી સંખ્યા એક જો અગિયારને પહેલી સંખ્યા કોણ પોતે અગિયારને અગિયાર વડે ભાગી જ શકાય અને એક વડે ભાગી જ શકાય આઠને તે આઠ ભાઈ વિભાજ્ય સંખ્યા હોય કે અવિભાજ્ય હોય ગમે એવી સંખ્યા હોય આઠને આઠ વડે એટલે પોતાના વડે તો ભાગી જ શકાય અને બીજી સંખ્યા એક આવે બારને પોતાના વડે તો ભાગી જ શકાય અને એના પછીની સંખ્યા કોણ આવે એક તો કોઈ પણ સંખ્યાને બે સંખ્યા વડે તો ભાગી જ શકાય ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું મિત્રો બરાબર કોઈ પણ સંખ્યાને બે સંખ્યા વડે તો ભાગી જ શકાય પહેલી સંખ્યા કોણ એ પોતે અને બીજી સંખ્યા કોણ આવશે એક પહેલી સંખ્યા પોતે અને બીજી સંખ્યા એક બરાબર હવે પ્રોબ્લેમ એ છે સૌથી મોટા મોટી પ્રોબ્લેમ એ છે કે એવી સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એવી સંખ્યા કે જેને બે જ સંખ્યા વડે ભાગી શકાય બે સંખ્યા કોણ પોતે અને એક તો આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા બીજી વસ્તુ અચ્છા સાહેબ તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એવી સંખ્યા કે જેના બે બે એટલે કોણ સાહેબ પોતે અને એક ઓકે બે બે સિવાય અથવા બે કરતા વધારે બે કરતા વધારે સંખ્યા વડે ભાગી શકાય એટલે બે સંખ્યામાં કોણ આવે પોતે અને એક સિવાય જો બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર ઓકે એને વિભાજ્ય સંખ્યા કહેવાય હવે ધ્યાન આપજો બરાબર ઓકે તો વિભાજ્ય અને અવિભાજ્ય આપણને ખબર પડી જવી જોઈએ ઓકે હવે હું તમને એક સવાલ પૂછું છું ચલો ભાઈ સીધી વાત છે હવે ઘણાને મનમાં સવાલ હોય સાહેબ હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કઈ સંખ્યા વિભાજ્ય છે ને કઈ સંખ્યા અવિભાજ્ય એ સમજીએ છીએ પહેલાં બરાબર ઓકે તો ભાઈ પહેલાં સમજીએ એકથી ચાલુ કરીએ એક વિભાજ્ય છે કે અવિભાજ્ય અચ્છા વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ધારો કે હું તમને સવાલ પૂછું ભાઈ બોલો એક એક કેવી સંખ્યા છે
ઘણા લોકો શું ગપ્પુ મારે ખબર સાહેબ, એક છે ને તટસ્થ સંખ્યા છે. હા 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 બરાબર, સાચી વાત છે, એક તટસ્થ સંખ્યા જ છે. પણ ભાઈ, તટસ્થ સંખ્યાનો મતલબ તો ખબર હોવી જોઈએ કે નહીં પહેલાં? ઓકે, ઘણા એમ કે સાહેબ એક તટસ્થ સંખ્યા છે. હા ઓકે, તટસ્થ છે, ચાલો પછી શું કરશું એનું, કંઈ ના થાય, બરાબર છે? ઓકે, તો ભાઈ સીધી વાત છે, એક તટસ્થ સંખ્યા સાચી વાત છે, પણ એ આમાં ન આવે. ઓકે, તો મિત્રો એક જે છે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો ભાઈ એકના પહેલા તો અવયવ પાડો, તો સાહેબ એકના અવયવ પાડો, એક એકા એક. બોલો એકના કેટલા અવયવ પડ્યા? બે અવયવ પડ્યા? ના, એકનો એક જ અવયવ પડ્યો. કોણ? એ પોતે. હવે અવિભાજ્ય જે છે એના કેટલા અવયવ પડે? સાહેબ અવિભાજ્યના બે અવયવ પડે, અવિભાજ્ય સંખ્યાના બે અવયવ પડે. પહેલો અવયવ પોતે ને બીજો અવયવ એક, અને એકનો એક જ અવયવ પડે. તો એક અવિભાજ્ય સંખ્યામાં આવે નહીં. બીજી વાત કરીએ આપણે, એક અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં, એના પછીની અગર આપણે વાત કરીએ, એના પછીની જો મસ્ત મજાની વાત કરીએ. ઓકે, તો એક જે છે એ અવિભાજ્ય સંખ્યામાં નહીં આવે. વિભાજ્ય? ભાઈ વિભાજ્યમાં તો બે કરતાં વધારે અવયવ જોઈએ, તો એક વિભાજ્યમાંય નહીં આવે. તો એક અવિભાજ્ય કે વિભાજ્ય બંને નથી. એક કેવી સંખ્યા છે? સાહેબ વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? તો સાહેબ એક વિશિષ્ટ સંખ્યા છે, બરાબર. ઓકે, ચલો, યસ, આ ખાસ ધ્યાન આપીશું દોસ્તો. એક વિશિષ્ટ સંખ્યા છે. હવે બે, ભાઈ બે જે છે એ અવિભાજ્યમાં આવે, ત્રણ અવિભાજ્યમાં આવે, ચાર, ઓકે ચલો, ચાર જે છે મિત્રો એ વિભાજ્યમાં આવે, ચાર શેમાં આવે? વિભાજ્યમાં આવે. ઓકે, પાંચ જે છે એ અવિભાજ્યમાં આવે. ઓકે, પાંચ છ વિભાજ્યમાં આવે. છ શેમાં આવશે ભાઈ? છ વિભાજ્ય આવે. સાત અવિભાજ્ય, આઠ વિભાજ્ય, ભાઈ નવ વિભાજ્ય, દસ વિભાજ્ય, અગિયાર અવિભાજ્ય, બાર વિભાજ્ય, તેર અવિભાજ્ય, ચૌદ વિભાજ્ય, પંદર વિભાજ્ય, સોળ વિભાજ્ય, સત્તર અવિભાજ્ય, અઢાર વિભાજ્ય, ઓગણીસ અવિભાજ્ય અને વીસ વિભાજ્ય. બસ આગળનું આપણે ફોડી લેશું. મારે તમને જે સમજાવવાનું છે એ વસ્તુ તમારે સમજવાની છે. ધ્યાન અહીંયા, પહેલી વસ્તુ, ભાઈ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? બે. હવે દોસ્તો અહીંયા ધ્યાન બધાનું. ઓકે, આ અવિભાજ્ય સંખ્યાને ધ્યાનથી જુઓ, બેને દબાવી દો. એક કે બેકી સંખ્યા મિત્રો, કોઈ પણ બેકી સંખ્યા તમને અવિભાજ્યની અંદર નહીં દેખાય, ખાલી બે સિવાય. બે સિવાય એક સંખ્યા દેખાય છે? ના. તો અવિભાજ્ય સંખ્યા જે છે એનો એક ખાસિયત શું છે કે મિત્રો, તમામ બેકી સંખ્યા જે છે એ વિભાજ્ય છે, પણ બે એક માત્ર એવી સંખ્યા છે કે જે પોતે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, આ ખાસ ધ્યાન આપજો. હજી મેં મેથ્સ ભણાવવાનું શરૂ નથી કર્યું, આ રીઝનિંગ જો ભાઈ, મેથ્સ નથી, હજી સિરીઝ છે, અને સિરીઝમાં બધી જ વસ્તુ કામની છે, બરાબર. જેટલા વિદ્યાર્થી મિત્રો ઇગ્નોર કરીને દેખાશે, બરાબર. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું, બરાબર. ચાલો, તો આ અવિભાજ્ય સંખ્યાનું બેઝિક થયું મિત્રો. હવે એક વસ્તુ સમજો, અવિભાજ્ય સંખ્યામાં છે ને ત્રણ સૌથી ખૂંખાર સંખ્યા છે. કઈ ખબર? આ ત્રણ, પાંચ અને સાત, આ સૌથી ખૂંખાર સંખ્યાઓ છે. ઘણા એમ કે સાહેબ આ કેમ ખૂંખાર સંખ્યા? ઓકે, રાઈટ, આ કેમ ખૂંખાર સંખ્યા? રાઈટ, ઘણાને મનમાં એવું થાય, ભાઈ ઝીરો કયા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લ્યો છો? ઝીરો પૂર્ણ સંખ્યામાં આવે. કોઈકે સવાલ પૂછ્યો કે સાહેબ ઝીરો શેમ આવે? તો જો ભાઈ, ઝીરો પૂર્ણ સંખ્યામાં આવે. ઓકે, બીજી વસ્તુ, ઝીરોને બેકી એકી બેકીના આધારે વિચારો તો ઝીરો બેકી સંખ્યામાં આવે. ઓકે, પણ કોઈ પણ સંખ્યા વિભાજ્ય અને અવિભાજ્ય, ઓકે, તમારે જાણવી હોય, કોઈ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ તમારે જાણવું હોય, બરાબર છે. ઓકે, તો એના માટે હંમેશા એ સંખ્યાનું કંઈક પ્રાકૃતિક મૂલ્ય હોવું જોઈએ. તો એનો મતલબ કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય એ હંમેશા એના પ્રાકૃતિક મૂલ્યના આધારે નક્કી થાય, અને પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો આવે નહીં. એટલે ઝીરોને ધ્યાનમાં લેશું નહીં, બરાબર છે. ઓકે, ચલો, આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. આ ત્રણ, પાંચ અને સાત છે ને ખૂંખાર સંખ્યા છે. ઘણા એમ કે સાહેબ ખૂંખાર સંખ્યા કઈ રીતે? અરે બહુ ખૂંખાર, વાટ લગાડી દે એવી ખૂંખાર. ઓકે, કારણ કે જો અગર તમને કોઈ સવાલમાં ત્રણ, પાંચ અને સાત દેખાય ને, તો આને જોઈને તમે નક્કી જ ન કરી શકો કે આ ત્રણેય સંખ્યા કેવી છે. કેવી બોલે તો? કારણ કે હારી જ છે ને, હારી જ છે આ ત્રણે ત્રણ સંખ્યા, હારી જ છે, મસ્ત સંખ્યા છે. પણ આ ત્રણે ત્રણ સંખ્યા કેવી છે? કેવી છે બોલે તો? ભાઈ આ ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય પણ છે. ધ્યાનથી જુઓ, આ ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય પણ છે અને ત્રણે ત્રણ સંખ્યા એકી પણ છે. આ સૌથી મોટો સવાલ છે બધાના મનમાં કે સાહેબ આ ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય છે, સાહેબ આ ત્રણે ત્રણ સંખ્યા એકી સંખ્યા છે, બરાબર છે ને? ત્રણે ત્રણ અવિભાજ્ય છે, ત્રણે ત્રણ એકી સંખ્યા છે. તો સાહેબ આ મારે કઈ સમજવી આને?
બરાબર. તો દોસ્તો જ્યારે તમને 3, 5 અને 7 સવાલમાં દેખાય ઓકે ત્યારે તમે નક્કી ન કરી શકો, કારણ કે આ ત્રણે ત્રણ એકી સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. તો શું કરવાનું? તો કાં તો 3ની આગળ જોવાનું અને કાં તો 7ની પાછળ જોવાનું. હવે તમારી કમેન્ટમાં મારે બધાનો આન્સર કમેન્ટમાં જોઈએ છે. ઓકે, અગર 3ની આગળ 1 લાગી જાય તો આ સંખ્યા કેવી થઈ જાય? બોલો કમેન્ટમાં આન્સર આપો. 3ની આગળ 1 લગાડી દઉં તો આ સંખ્યા કેવી થઈ જાય? ચલો ફટાફટ મને કમેન્ટમાં આન્સર આપો. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું. યસ, હા ભાઈ, 3ની આગળ 1 લાગી જાય ને તો આ સંખ્યા એકી કહેવાય, કારણ કે 1 જે છે એ અવિભાજ્યમાં આવતો નથી, એટલે અવિભાજ્ય તો આને ના જ કહેવાય, બરાબર ને? આને અવિભાજ્ય તો ના કહેવાય સાહેબ, આ એકી સંખ્યા થઈ ગઈ, સમજ પડી? ઓકે, આ એકી સંખ્યા થઈ ગઈ, બરાબર, કારણ કે 1 અવિભાજ્યમાં આવે નહીં. હવે ધ્યાનથી જોજો. અચ્છા સાહેબ, તો એક કામ કરો, તો 3ની આગળ 2 લગાડેલો હોય તો? સાહેબ, 3ની આગળ 2 આવે તો શું થાય? બોલો બોલો, 3ની આગળ 2 આવે તો શું થાય? તો સાહેબ, 3ની આગળ 2 આવે ને તો 2 બેકી સંખ્યા છે, તો આ બધી એકી ના હોય, કારણ કે આ બધી સંખ્યાને ભેગી વિચારવાની. તો સાહેબ, આ બેકી ના એકી એવું તો થોડું ચાલે. તો આ સંખ્યા કેવી થઈ ગઈ બકા? આ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, હવે અહીંયા ધ્યાન, બીજી વસ્તુ સાહેબ, 3ની પહેલાં કાંઈ નથી આપ્યું તો 7 પછી જોવાનું. જો 7 પછી, ચલો હવે હું એક સવાલ પૂછું છું, બરાબર, આ 3, 5, 7 આ એકી સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યા છે, બેયમાં આવે. હવે હું એક સવાલ પૂછું, 3, 5, 7 પછી સીધો 9 આવે, બોલો આને કેવી સંખ્યા કહેવાય? આને એકી સંખ્યા કહેવાય કે અવિભાજ્ય સંખ્યા કહેવાય? 3, 5, 7 પછી સીધો 9 આવે, તો ચલો મને જરા જવાબ આપો, આ જે જોડી બની, આ એકી સંખ્યાની જોડી બની કે અવિભાજ્યની જોડી બની? શેની જોડી બની? એકી સંખ્યાની જોડી બની, કારણ કે 9 જે છે એ પોતે વિભાજ્ય સંખ્યા છે. તો સાહેબ, 9 હોય એટલે તો સીધી વાત છે, વિભાજ્ય છે, કારણ કે અવિભાજ્યમાં 9 આવે નહીં. ઓકે, અને જો 7 પછી સીધો 11 આપેલો હોય તો? તો સાહેબ, સીધી વાત છે સાહેબ, 7 પછી સીધો 11 આપ્યો હોય તો હવે અમને ખબર પડે તો એ સંખ્યા હંમેશા કેવી હોય? અવિભાજ્ય જ હોય. તો આ બેઝિક વસ્તુ છે, આ બેઝિક વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે દોસ્તો, બરાબર છે. ચલો, તો પહેલાં અવિભાજ્ય અને વિભાજ્ય આટલું આપણે સમજી લીધું. ચલો યસ, હવે હું તમને સવાલ પૂછું, ભાઈ અવિભાજ્ય અને વિભાજ્યમાં કાંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો ફટાફટ કમેન્ટની અંદર. જી દોસ્તો, ઓકે, હા વેરી ગુડ ભાઈ પ્રકાશભાઈ, સાચી વાત છે. ઓકે ચલો, ઘણા બધા લોકો આન્સર આપે છે. યસ, ચલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો? ચલો, રેડી, ક્લિયર, વાહ વેરી ગુડ, મજા આવી ગઈ. હાલો આગળ વધીએ. હવે ધડબડાટી ભાઈ, ધડબડાટી જ બોલાવવાનું છે. 0, 3, 7 અને 11 હોય તો? ઓકે, જો ભાઈ 0, 3, 7 અને 11 હોય તો, તો ભાઈ એક વસ્તુ છે, 0 જે છે ભાઈ, બધાનું પહેલાં હું કહી દઉં, 0 તો નથી અવિભાજ્યમાં આવતું, કારણ કે કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એને જાણવા માટે તમારે એનું પ્રાકૃતિક મૂલ્ય હોવું જોઈએ, બરાબર છે. આ ખાસ ધ્યાન આપીશું. ચલો, ઓકે સર, અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા. અચ્છા, અવિભાજ્ય સંખ્યા એટલે એને એવી, ઓકે ચલો, એવી સંખ્યા કે જેના માત્ર 2 જ અવયવ પડે, પહેલો અવયવ પોતે ને બીજો અવયવ 1, એટલે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે ચલો, યસ, આગળ વધીએ, નેક્સ્ટ સવાલ પર જઈએ. હવે હવે દોસ્તો, તમને ક્રમિક સંખ્યા ખબર પડવી જોઈએ. ક્રમિક, ક્રમિક સંખ્યા આને કહેવાય, સળંગ સંખ્યા આને કહેવાય, સતત આવતી સંખ્યા, આવા અલગ અલગ નામ પૂછાય અંગ્રેજીમાં. આને કન્ટિન્યુઅસ નંબર કહેવાય, ઓકે કન્ઝિક્યુટિવ નંબર કહેવાય, ઓકે આવું પૂછાય એને. હવે સાહેબ, ક્રમિક સંખ્યા કોને કહેવાય? તો જો, પહેલાં તો સાદી ક્રમિક, સાદી ક્રમિક સંખ્યા બોલે તો શું? ગમે એનાથી સંખ્યા ચાલુ કરો, 15, 16, 17, 18, 19, ભાઈ જરૂરી નથી કે એકથી જ ચાલુ કરવું. તો આવી લાઇન ટુ લાઇન આવતી સંખ્યાને પહેલાં તો સાદી ક્રમિક સંખ્યા કહેવાય. ઓકે ચલો, એના પછી આવે સાહેબ એકી ક્રમિક. અચ્છા, એકી ક્રમિક સંખ્યા એટલે ગમે એનાથી ચાલુ કરી શકો. ધારો કે 21 હોય તો 21 પછી સીધો 23 આવે, આને એકી સંખ્યા કહેવાય. પછી સીધો 25 આવે, પછી સીધો 27 આવે, સીધો 29 આવે, આને સાદી ક્રમિક, આને એકી ક્રમિક સંખ્યા કહેવાય, બરાબર છે. ચલો સાહેબ, બેકી ક્રમિક સંખ્યા કોને કહેવાય? બેકી ક્રમિક,
સાહેબ બેકી ક્રમિક સંખ્યા કોને કહેવાય? ઓકે, તો સાહેબ બેકી ક્રમિક સંખ્યા જે છે, બધાનું ધ્યાન અહીંયા, બેકી ક્રમિક સંખ્યા એટલે ગમે એનાથી ચાલુ કરી દો, 6, 8, 10, 12, આને બેકી ક્રમિક સંખ્યા કહેવાય. ખ્યાલ આવ્યો બધાને? ઓકે ચલો, યસ, આ ખાસ ધ્યાન આપીશું. બરાબર, બીજી વસ્તુ જે છે, હજી એના પછી આપણે જરા જોઈએ. ઓકે, કોઈને ખબર છે ગુણક ક્રમિક કોને કહેવાય? ચલો, ઓકે, ગુણક ક્રમિક સંખ્યા. અચ્છા, પહેલાં તો મને સવાલનો જવાબ આપો, બધા કમેન્ટમાં લખે, ગુણક સંખ્યા એટલે કેવી સંખ્યા? ગુણક સંખ્યા કોને કહેવાય? કમેન્ટમાં લખીને જવાબ આપો. ચલો મિત્રો, ગુણક સંખ્યા કોને કહેવાય? બરાબર છે. ઓકે ભાઈ, થોડી ધીરજ રાખવી પડશે દોસ્તો, ધીરજ એટલા માટે રાખવી પડશે, ઓકે, કે કારણ કે અહીંયા સીધે સીધા દાખલા નથી ભણવાના, આપણે આખો કોર્સ સમજવાનો છે. આખો સિલેબસ સમજવો હોય તો એકદમ બેઝિકથી સમજવું પડે ભાઈ આપણે. બરાબર, ઓકે. ટેબલ કોષ્ટકવાળી સંખ્યા, વેરી ગુડ, જેને ગુણી શકાય, ઓકે, વેરી ગુડ, મલ્ટીપલમાં હોય, વેરી ગુડ, વેરી ગુડ, વાહ. મતલબ સાદી ભાષામાં કહું તો કોઈ પણ સંખ્યાનો ઘડિયો ચાલુ કરી દો એટલે ગુણક સંખ્યા મળે. ધારો કે હું અહીંયા 7નો ઘડિયો ચાલુ કરું, તો જરૂરી નથી કે 7 એકા 7 થી જ ચાલુ કરો, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, તો આ બધી સંખ્યા પણ ક્રમિક જ છે, પણ આને ગુણક ક્રમિક સંખ્યા કહેવાય. બરાબર છે. ઓકે ચલો, વેરી ગુડ, રાઈટ. તો આ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ વસ્તુ મિત્રો આની અંદર આવી ગઈ. રેડી? ચલો, યસ, ઓકે, યસ યસ યસ. હવે આપણે જરા સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો ધ્યાન અહીંયા બધાનું. બરાબર, આટલી વસ્તુ સમજી લીધા પછી, યાની કે અગર હવે જો હવે ભાઈ તમને વર્ગ આવડે, અગર હવે તમને ઘન આવડે, અગર તમને અવિભાજ્ય સંખ્યા ખબર છે, તમને વિભાજ્ય સંખ્યા ખબર છે, તમને ક્રમિક સંખ્યા ખબર છે, એટલું તમને ખબર પડે, ઓકે, તો તમને સંખ્યા શ્રેણી આવડે. હવે તમને દોસ્તો એક ખાસ વાત મારે કહેવી છે. શું વાત છે ખબર? આ ચેપ્ટર જે છે ને, સંખ્યા શ્રેણી, નંબર સિરીઝ, આ ચેપ્ટરની અંદર દાખલાનો કોઈ પ્રકાર જ નથી. ઘણા એમ કે સાહેબ ના, દાખલાનો તો પ્રકાર હોય જ ને ચેપ્ટરમાં? નથી, આની અંદર દાખલાનો કોઈ પ્રકાર નથી. એટલે મેં શું કર્યું ખબર? દાખલાના નહીં, પણ એના સોલ્યુશનના પ્રકાર પાડી દીધા. ઓકે, મતલબ કયો દાખલો કઈ રીતે સોલ્વ કરવો, મતલબ એકનો એક દાખલો એક કરતાં વધારે રીતે સોલ્વ થઈ શકે આ ચેપ્ટરમાં. તમે જે વિચાર્યું એવી જ રીતે સોલ્વ થાય જરૂરી નથી, બીજી રીતે પણ સોલ્વ થઈ શકે. બરાબર, ઓકે. તો સંખ્યા શ્રેણી ચેપ્ટર શીખતામાં પહેલાં, હવે સૌથી પહેલાં જો ભાઈ, પહેલાં તો હું તમને છે ને એક વસ્તુ બધાને, હા, હવે બધા, હવે ભાઈ 1 કલાક આપણી પૂરી થઈ ગઈ છે. હવે જે હકીકતે, બરાબર, જે લોકો ભણવાવાળા ને શીખવાવાળા લોકો છે ને, 1 કલાક સુધી તો ટકે જ. હવે મારે તમારી સાથે એક જેન્યુઅન વાત કરવી છે, જેન્યુઅન વાત સમજાવું. ઘણાને મનમાં એવો સવાલ થાય, બરાબર, ઓકે, રાઈટ. તો મિત્રો, વેબ સંકુલના જે ઓફલાઈનવાળા વિદ્યાર્થી મિત્રો છે અને જે લાઈવ કોર્સવાળા વિદ્યાર્થી મિત્રો છે સીસીઈના, ઓકે, આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે એક સરસ મજાની વાત છે. શું વાત છે સમજાવું તમને. ઘણા કીધું સાહેબ તમે રીઝનિંગમાં અમને 18-19 ચેપ્ટર તો લખાવી તો દીધા. હા, લખાવી દીધા, તમે પૂરાય કરી દેશો. હા ભાઈ, પૂરાય કરી દેશું. ઓકે, પણ સાહેબ એનું મટીરિયલ શું છે? મટીરિયલ તમે શું આપશો? તો ભાઈ અહીંયા ધ્યાન. જો ભાઈ, સંસ્થા તરફથી તમને જે મટીરિયલ મળે છે, આપણી વેબસંકુલ તરફથી તમને જે બુક્સ ને વગેરે મટીરિયલ મળે છે એ તો છે જ, ઓકે. પરંતુ ઘણાને મનમાં એવો સવાલ થાય કે સાહેબ અમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે. તો ભાઈ, આપણી રીઝનિંગની બુક તો છે જ. હા સાહેબ, બુક તો છે જ, એના કરતાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે. તો દોસ્તો ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા ખાસ, ઓકે. તો મિત્રો, હું તમને જે ચેપ્ટર ભણાવીશ ને, એ ચેપ્ટરની તમને પીપીટી મળશે. શું મળશે? પીપીટી. હવે ધારો કે આ સિરીઝ ચેપ્ટર છે ને, સિરીઝ ચેપ્ટર, ખાલી આ એક ચેપ્ટરની અંદર 136 દાખલા છે. કેટલા? 136, એક ચેપ્ટરમાં 136 પ્રશ્નો જે હું તમને સોલ્વ કરાવવાનો છું. કેટલા? 136 પ્રશ્નો. ધ્યાન આપજો ભાઈ, 136. એટલા ક્વેશ્ચન તો હું ખાલી અહીંયા સોલ્વ કરાવીશ લેક્ચરમાં, બરાબર, ઓકે. અને સામે 200 ક્વેશ્ચનની તમને ટેસ્ટ, ઓકે, 200 ક્વેશ્ચનના તમને સેલ્ફ પ્રેક્ટિસ મટીરિયલ, SPM જેને આપણે કહેશું, સેલ્ફ પ્રેક્ટિસ મટીરિયલ 200 ક્વેશ્ચનનું હું તમને આપીશ. બરાબર, તો તમારી પાસે સિરીઝ ચેપ્ટરના ખાલી 250 દાખલાનું મટીરિયલ, ઓકે, આપણી એપ્લિકેશન ઉપર આવશે. કેટલા? 250. બરાબર,
બીજી વસ્તુ, તમારી ડેઇલી ટેસ્ટ ચાલશે, વીકલી ટેસ્ટ ચાલશે, ઓકે? તો ડેઇલી ટેસ્ટની અંદર પણ સિરીઝના દાખલા હશે, એમાં 30-40 દાખલા તો આવશે જ, વીકલી ટેસ્ટની અંદર એ દાખલા તો આવશે જ, બરાબર, ઓકે? તો ડેઇલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટની અંદર મિત્રો જે દાખલા આવશે, ઓકે, એની અંદર એ 30-30, 40-40, 50-50 દાખલા હશે. એનો મતલબ આખો કોર્સ પૂરો કરી લેશો ને એટલે એક એક ચેપ્ટરના તમારી પાસે 300-400 દાખલા હશે. કેટલા? 300-400 દાખલા, બરાબર. જે આપણી એપ્લિકેશનમાં મિત્રો અત્યારે જે આપણો કોર્સ અત્યારે જે હું આ ડિસ્કશન કરી રહ્યો છું એ આપણા એપ્લિકેશનની લાઈવ કોર્સ લેવાવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, રાઈટ. આપણે સાથે સાથે આજનો લેક્ચર, 4 ડેમો લેક્ચર આપણે એપ્લિકેશન અને યુટ્યુબમાં બંને જગ્યાએ લાઈવ એટલા માટે કર્યા છે કે અમુક લોકોને એપ્લિકેશન વિશે કદાચ ખ્યાલ ન હોય તો એ લોકો યુટ્યુબમાં પણ જોઈ શકે. તો આ 4 ડેમો લેક્ચર તમારા માટે છે. પછી આપણે થ્રુ આઉટ આખો સિલેબસ એપ્લિકેશનમાં ચાલશે. તો આટલી વસ્તુ છે. બીજી વસ્તુ, તમને બધાને હમણાં ખબર હશે સાહેબ, નોન વર્બલ જે છે, નોન વર્બલ બધાને ખબર છે સાહેબ, નોન વર્બલમાં 9 ચેપ્ટર આવ્યા અને આ 9 ચેપ્ટર તો અમારા માટે સાવ નવા છે સાહેબ, આનું મટીરિયલ ક્યાં શોધવા જવું? તો હવે છે ને માર્કેટમાં હમણાં ધીરે ધીરે ઘણા બધા લોકો આવશે જે એમ કહેશે નોન વર્બલનું મટીરિયલ 50 રૂપિયામાં લઈ જાઓ, 100 રૂપિયામાં લઈ જાઓ, કાંઈ લેવાની જરૂર નથી. અગર તમે વેબ સંકુલના ઓફલાઈનના કે ઓનલાઈનના વિદ્યાર્થી છો તો તમારે કશું જ લેવાની જરૂર નથી. ઓકે, નોન વર્બલની અંદર હું તમને હરેક ચેપ્ટરના 50-50 ક્વેશ્ચન અહીંયા ક્લાસમાં કરાવીશ. ભાઈ 50 ક્વેશ્ચન ખાલી મિનિમમ કહું છું, હા. પછી ચેપ્ટર પ્રમાણે અમુકમાં 100 કરાવીશ ને અમુકમાં 50 કરાવીશ ને અમુકમાં 80-90, બરાબર, યથાશક્તિ. જેવું ચેપ્ટર, જેવું ચેપ્ટરનું લેવલ એના પ્રમાણે મિત્રો મિનિમમ 50 તો હશે જ. 50થી નીચે આપણે વાત જ 100-50 હોમાં જ વાત કરીએ છીએ આપણે, એ નીચે વાત જ નથી કરતા. ઓકે, રાઈટ. હા ભાઈ, વિધાઉટ મટીરિયલ જે લોકોએ, જો ભાઈ જે લોકોએ વિથ મટીરિયલ કોર્સ પરચેસ કર્યો હોય કે વિધાઉટ મટીરિયલ કોર્સ પરચેસ કર્યો હોય, તમને જેવો લેક્ચર પૂરો થશે તો લેક્ચરની નીચે પીડીએફ મળશે. પીડીએફ તો આ પીડીએફની અંદર મિત્રો આ સેલ્ફ પ્રેક્ટિસ મટીરિયલ આવી જશે. ઓકે, તો જે લોકોએ વિધાઉટ મટીરિયલ લીધો છે એ લોકોને સેલ્ફ પ્રેક્ટિસ મટીરિયલ તો મળી જ જશે, એટલે એ લોકોએ ટેન્શન લેવાવાળી વાત નથી, બરાબર. જે લોકોએ વિથ મટીરિયલ લીધો છે એની પાસે મટીરિયલ તો છે જ, બરાબર, ઓકે, પણ આ સેલ્ફ પ્રેક્ટિસ. અને એ બધાને કહી દો સેલ્ફ પ્રેક્ટિસ મટીરિયલના ક્વેશ્ચન ઓરિજિનલ મટીરિયલ જે છે એ અને પીપીટી જે આપીશ એના કરતાં અલગ દાખલા હશે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, હા, આ ખાસ ધ્યાન આપીશું, બરાબર. ઓકે, રાઈટ. નહીં, મટીરિયલ હજી હું તમને કહી દઉં છું, તમને જે મટીરિયલ આપવામાં આવે છે એની અંદર તો મિત્રો ક્વેશ્ચન હશે જ, એની અંદર ચેપ્ટર હશે જ, પણ એના કરતાં એક્સ્ટ્રા ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન કોપી નહીં થાય, બરાબર. તમે વિથ મટીરિયલ લીધું હોય તો મટીરિયલમાં જે ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચન અહીંયા નહીં આવે. તમે વિધાઉટ મટીરિયલ લીધો છે, બરાબર, ઓકે, તો સીધી વસ્તુ છે તમારી પાસે મટીરિયલના ક્વેશ્ચન તો એક્સ્ટ્રા થઈ જશે, બરાબર છે. ઓકે, હા, બરાબર. તો પીડીએફ જે છે એ તમને 2 સ્વરૂપે આવશે, ક્વેશ્ચન પ્લસ આન્સર. ક્વેશ્ચન અને આન્સર સ્વરૂપે મિત્રો હું તમને અહીંયાથી પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. ઓકે, એટલે લગભગ તમારા માટે બધું જ કન્ટેન્ટ અહીંયાથી તૈયાર કરાવીશ અને બધું તમને અવેલેબલ કરાવી દઈશ, બરાબર છે. તો તમને જે પીડીએફ મળશે એ પીડીએફની અંદર બધી જ વસ્તુ ઇન્કલુડેડ હશે મિત્રો. ચલો, હવે કોઈને કાંઈ તકલીફ હોય, બરાબર, ઓકે, રાઈટ, તો આ ખાસ ધ્યાન આપીશું. હા, યસ. હવે સર કમેન્ટ, ભાઈ જ્યારે હું ડિસ્કશન કરું છું ત્યારે કમેન્ટ ન જોઉં. અચ્છા, કોઈ વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર યુટ્યુબવાળા એવું પૂછે છે કે સાહેબ અગર અમે કોર્સ ન લીધો હોય તો? તો મિત્રો ભાઈ આપણી ઓલરેડી યુટ્યુબની અંદર વેબ સંકુલ બધા જ માટે શું કહેવાય કે ઓકે સરખી વિચારધારા રાખે છે દોસ્તો. તો જે વિદ્યાર્થી મિત્રો છે એમાં આપણી યુટ્યુબમાં જે સિરીઝ ચાલે છે એ યુટ્યુબવાળી સિરીઝને તમે એને ફોલો કરી શકો છો, બરાબર છે ભાઈ. ચલો, યસ, ઓકે. ચલો, યસ, યસ, ઓકે, પાક્કું. ચાલો, યસ, આગળ વધીએ. અચ્છા ભાઈ, કોઈનો સવાલ એવો છે કે સાહેબ અમે જે આ પીડીએફ જે છે એની પ્રિન્ટ કાઢી શકીશું? તો એના માટે ભાઈ આપણે જે લખન સર જે આવશે એની સાથે હું એકવાર ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં તમને એનું ઇન્ફોર્મ કરી દઈશ, બરાબર, કે એના શું કરીશું. યસ, યસ, ઓકે. ચલો આગળ વધીએ દોસ્તો. તો હવે આટલી વસ્તુ તમારા માટે અનાઉન્સમેન્ટ. હવે મિત્રો ચેપ્ટરના ક્વેશ્ચન તરફ જઈએ. ચાલો, હેડિંગ આપો, બધા બુક અને પેન લઈને બેઠા છો મિત્રો. ટાઈપ વાઇઝ આપણે પ્રશ્નો ચલાવવાના છે. કેવા? ટાઈપ વાઇઝ. ચાલો, પહેલો પ્રકાર હેડિંગ આપો. તો મિત્રો, ઓકે, સિરીઝનો પહેલો ટાઈપ જેનું નામ છે તફાવત. ઓકે મિત્રો, શ્રેણી જે છે ને, શ્રેણી 90% સિરીઝ તફાવતથી સોલ્વ થઈ જ જાય, પણ 10% સિરીઝ એવી છે કે જે તફાવતથી સોલ્વ નથી થતી. સમજ પડી? 10-15% સિરીઝ એવી છે કે જે તફાવતથી સોલ્વ ના થાય. હવે એક્ઝામની અંદર છે ને આપણને બે પૂછે,
અગર આપણને એક સિરીઝ તફાવત વાળી પૂછે તો એક સિરીઝ આપણને તફાવત થી સોલ્વ ન થાય એવી પૂછી શકે, બરાબર છે? ઓકે, યસ. નહીં 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 ભાઈ, ભાઈ બધા ક્વેશ્ચન લાઈવના ક્વેશ્ચન અલગ હશે, એપ્લિકેશનના ક્વેશ્ચન અલગ હશે, બધા જ ક્વેશ્ચન દોસ્તો અલગ હશે. ઓકે, કોઈ ક્વેશ્ચન ક્યાંય રિપીટ નહીં થાય. ચલો, ઓકે, યસ 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 યસ, ચલો આગળ વધીએ ભાઈ. ઓકે ભાઈ, હિરેનભાઈ એવું કહે છે કે સાહેબ એન્ડ્રોઈડ ટીવીમાં કનેક્ટ થાય. ભાઈ તો એના માટે તમારે શું કહેવાય કે તમારી જે એન્ડ્રોઈડ ટીવી છે એની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે તો કનેક્ટ તો ઓટોમેટિક થઈ જશે. ઓકે ચલો, યસ જી. મિત્રો, વધારાના જે તમારા બુકના ને એ બધા પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે શું કે કન્ટેન્ટ આપણી જે કમ્યુનિકેશન ટીમ છે એને પૂછી શકો. યસ, આગળ વધીશું ભાઈ. લાઈવ બેચમાં ટેસ્ટ આપણી લાઈવ રહેશે, બરાબર? ઓકે, લાઈવ ટેસ્ટ રહેશે એટલે જે લાઈવ બેચ જે છે એની અંદર જે ટેસ્ટ હશે એ ટેસ્ટ જે છે એ તમને મિત્રો ઓટોમેટિકલી સોફ્ટવેર બેઝ રહેશે, જેમાં તમે ટેસ્ટ ચાલુ કરશો એટલે ટેસ્ટ ચાલુ થઈ જશે, વન બાય વન ક્વેશ્ચન અટેન્ડ કરવાના. ચલો યસ, આગળ વધીએ. ચલો, બધી જ વસ્તુ તો પહેલાં હેડિંગ આપી દીધું બધાએ, હવે આપણે શરૂઆત કરીએ. હવે જો દોસ્તો, હવે અહીંયાથી મિત્રો પ્રશ્નો શરૂ થાય છે. અત્યાર સુધી જે આપણે શીખાય બધું બેઝિક હતું, બેઝિક બાળક હતું, હવે આપણે રિયલ ક્વેશ્ચન ઉપર આવીએ. ઓકે ચલો, હવે દોસ્તો જ્યારે તમે સિરીઝની અંદર, જો સિરીઝને સોલ્વ કરવાનો બેસ્ટ રસ્તો તફાવત છે. ઓકે સાહેબ, તફાવત લઈ લીધો પછી શું કરવાનું? તો મિત્રો, જ્યારે તમે દાખલામાં તફાવત લ્યો ને, તો તફાવત લઈ અને તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું, જોવાનું તફાવતને, ધ્યાનથી જોવાનું તફાવતમાં શોધવાની પેટર્ન. જો અગર તમને પેટર્ન પકડાઈ ગઈ, પેટર્ન પકડાઈ ગઈ તો તમારો જવાબ આવી ગયો, પેટર્ન પકડાઈ ગઈ તો તમારો જવાબ આવી ગયો. તો સાહેબ પેટર્નમાં શું જોવાનું? તો મિત્રો, તફાવત જે છે ને, તફાવત એમાં કાં તો તમને વર્ગ આપ્યો હશે ને કાં તો તમને ઘન આપ્યો હશે. તફાવતમાં તમને વર્ગઘન દેખાશે, યા તો વર્ગવાળી પેટર્ન હશે યા તો ઘનવાળી પેટર્ન હશે, અથવા સાહેબ તફાવતમાં તમને એકી સંખ્યા દેખાશે, અથવા તફાવતમાં તમને બેકી સંખ્યા દેખાશે, અથવા તફાવતમાં ક્રમિક સંખ્યા દેખાશે, રાઈટ? અથવા તફાવતમાં તમને અવિભાજ્ય સંખ્યા દેખાશે. ઓકે, કેવી સંખ્યા દેખાશે? અવિભાજ્ય સંખ્યા. તો જ્યારે તફાવત લો તો તફાવતમાં પેટર્ન જોવાની. સાહેબ વર્ગ આપ્યો, ઘન આપ્યો, એકી સંખ્યા આપી, બેકી સંખ્યા આપી, ક્રમિક સંખ્યા આપી, શું આપ્યું એ તફાવતને ખાસ કરીને જોવાનું છે, બરાબર છે? ઓકે, આ ખાસ ધ્યાન. હા ભાઈ, બીજી વસ્તુ ગુણક. ગુણક એ હોઈ શકે, ગુણક બોલે તો ઘડિયા, ગુણક બોલે તો ઘડિયા. યસ, મલ્ટીપલ ડિવિઝન આ પણ હોઈ શકે, બરાબર છે? ઓકે ચલો, તો આ ખાસ ધ્યાન આપીશું. તો હવે શરૂઆત કરીએ મિત્રો. પહેલો સવાલ હેડિંગ આપી દીધું હશે, તફાવત. ઓકે, હવે સોલ્યુશન કરતી વખતે બધા લોકોનું ધ્યાન અહીંયા. પહેલો સવાલ હું સોલ્વ કરીશ, બીજો સવાલનો જવાબ તમારે મને ચેક કરીને આપવાનો છે. ચલો મિત્રો, આ સિરીઝ જે છે આને ધ્યાનથી જુઓ. જો ભાઈ, મને આપ્યા છે 5, 7, 11, 17, 25 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આને કહેવાય શ્રેણી. તમને આવો શ્રેણીનો દાખલો આપ્યો હશે. શ્રેણીમાં એક જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો હશે. શું આપ્યો હશે ભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો હશે, બરાબર છે? તો ભાઈ સાહેબ, પ્રશ્નાર્થ ચિહ્ન જે આપણને આપેલો છે, ઓકે, એની વેલ્યુ શું હશે એ મારે શોધવાની છે. તો જો હવે કઈ રીતે મળે, બધાનું ધ્યાન અહીંયા. જેને આવડતું એ આન્સર આપી શકે, જે ફર્સ્ટ ટાઈમ શીખે છે એ બધા ધ્યાન અહીંયા આપે. ભાઈ જેમ જેમ ક્વેશ્ચન આગળ વધશું ને એમ લેવલ વધતું જશે. હા, એટલે શરૂઆતમાં ઈઝી જ હશે. જો ભાઈ, પહેલાં તો આ બેનો તફાવત લ્યો. સાહેબ આ 7 માંથી 5 જાય 2 આવે. સાહેબ આ બેનો તફાવત લ્યો, 4 આવે. ઓકે, આ બેનો તફાવત લ્યો સાહેબ, કેટલો આવશે? સાહેબ 17 માંથી 11 જાય. 17 માંથી અગર તમે 11 બાદ કરો તો કેટલા આવશે? 6 આવશે. આ બેનો તફાવત સાહેબ 8 આવે. આ બેનો તફાવત હમણાં મને ખબર નથી, ખ્યાલ આવ્યો? હવે આ જે તફાવત છે ને એને ધ્યાનથી જુઓ. તફાવત જે તમને આપ્યો ને એને ધ્યાનથી જુઓ. સાહેબ આ રહ્યો તફાવત. અચ્છા, તફાવતમાં કાંઈ પેટર્ન દેખાય છે? હા સાહેબ, તફાવતમાં મને 2, 4, 6, 8 દેખાય છે. મતલબ તફાવતમાં સાહેબ મને બેકી સંખ્યા દેખાય છે. તફાવતમાં મને બેકી સંખ્યા દેખાય છે. ઓકે, તો 2, 4, 6, 8 પછીની બેકી સંખ્યા કઈ આવે? તો સાહેબ 10 આવે. તો એનો મતલબ એમ કે આ બે સંખ્યાનો તફાવત 10 હોઈ શકે. હવે જવાબ કેમ લાવવો? બધાનું ધ્યાન અહીંયા, જવાબ કેમ લાવવો? સાહેબ જો, 5માં છે ને 2+ કરવાથી 7 આવે, 7માં 4+ કરવાથી 11 આવે. મતલબ આ સંખ્યામાં સતત વધારો થતો જાય. જુઓ તો આ તફાવત પ્લસ કરતા જાઓ તો 25ની અંદર ભાઈ આ 10+ કરો તો તમારો જવાબ આવે, યાની કેટલો આવશે? 35. કેટલો આવશે મિત્રો? 35. ઓકે, તો આ રહ્યો તમારો આન્સર, યાની કે ફાઇનલ જવાબ તમારો આવે 35, ઓપ્શન બી. ચલો, આઈ હોપ બધાને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે.
આઈ હોપ બધાને અહીંયા સુધી મિત્રો ખબર પડી હશે. રેડી? ચલો, કાંઈ કન્ફ્યુઝન નહીં. ઓકે, ચલો હવે આપણે જરા આગળ વધશું મિત્રો. નેક્સ્ટ, હવે દોસ્તો એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે તમે તફાવત લ્યો ને તો હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની. ઓકે, આ ખાસ ધ્યાન, મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની. ઓકે, કેમ? કારણ કે અમુક છે ને બહુ, અમુક બહુ મહાનાથમાં હોય, ભયંકર બાદબાકી કરે, બરાબર, અને છેદ તો એવા ઉડાડે ને સમજ પડી કે નહીં, જ્યારે પાના ઉડતા હોય, બરાબર. ઓકે, તો છેદ ઉડાડવામાં ને બાદબાકી કરવામાં બહુ ધ્યાન રાખવું, બરાબર છે મિત્રો. ઓકે, તો પરફેક્ટલી વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે તમારે જોવાનું છે, હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. ધારો કે ભાઈ મને 15 - 22 કીધા હોય ને, ઓકે, તો ભાઈ મોટી સંખ્યા 22 છે, એમાંથી 15 બાદ કરો તો 22માંથી 15 જે છે 7 વધે. હા, પછી જે ફાઇનલ જવાબ આવે એને જે નિશાની લગાડો એ કે સાહેબ મોટા 22 હતા એટલે નિશાની માઇનસ, પણ મોટીમાંથી જ નાની બાદ થવી જોઈએ. ઓકે, ચલો આ બધાએ ધ્યાનમાં રાખવાનું. ચલો પહેલો સવાલ મિત્રો તમારી સામે ડન. ચલો સેમ સવાલ બીજો સવાલ. ચલો બીજો સવાલ હવે તમારે જાતે વિચારવાનો છે. ચલો ફટાફટ એક જ કામ કરવાનું, તફાવત લઈ લ્યો. 1, 2, 6, 15, 31 અને પ્રશ્ન ચિહ્ન. ચલો સાહેબ પહેલું જ કામ તમારે એ કરવાનું છે કે આનો તફાવત લ્યો, બધા જ લોકો આનો તફાવત લઈ. ચલો, ઓકે, યસ મિત્રો, તફાવત. ચલો, યસ, ઓકે. ઇન્સ્ટા આઈડી? ભાઈ ઇન્સ્ટા આઈડી કોની માંગો છો યાર? મારી ઇન્સ્ટા આઈડી નથી, હું સોશિયલ મીડિયામાં અસ્તિત્વ નથી ધરાવતો. હા, બીજા કોઈની માંગતા હોય તો રહેવા દો, બરાબર છે યાર. ભણો, એકવાર ભણો, પાસ થાવ, લોકો તમારી ઇન્સ્ટા આઈડી જાતે ગોતીને આવશે. ઓકે, ચલો. હા, તો પછી કોકની ઇન્સ્ટા આઈડી ગોતવા રહેજો તો કંઈ નહીં થાય. ચલો, યસ, શું આન્સર આવશે ભાઈ? ચલો ચેક કરીએ મિત્રો, તફાવત લાવીએ. અચ્છા, કોઈ મને કહેશે તફાવતમાં પેટર્ન કઈ ચાલતી હતી? કોઈ મને કમેન્ટમાં લખીને આપશે, સાહેબ તફાવતમાં પેટર્ન કઈ ચાલતી હતી? સાહેબ આ બેનો તફાવત કેટલો થાય? સાહેબ બેમાંથી એક જાય, એક વધે. આ બેનો તફાવત 6 - 2 જાય, 4 વધે. સાહેબ આ બેનો તફાવત 9 થાય. ઓકે, સાહેબ આ બેનો તફાવત 16 થાય, બરાબર છે. તો આ બેનો તફાવત કેટલો? સાહેબ આ બેનો તફાવત જાણવા માટે તમારે સૌથી પહેલાં એક જ કામ કરવું પડે, આ જે તમે તફાવત લીધો છે ને એને જોવો પડે મસ્ત મજાની રીતે. તફાવતને તમારે મસ્ત મજાની રીતે જોવો પડે. અચ્છા, જોઈ લો તફાવત. સાહેબ તફાવતમાં શું પેટર્ન ચાલે? સાહેબ આ તો વર્ગ ચાલે છે તફાવતમાં. અચ્છા, 1 - 1, 2 - 4, 3 - 9, 4 - 16, 5 - કેટલો થાય? સાહેબ 5 - અહીંયા 25 થાય, બરાબર છે કે નહીં? તો 31 - 25 પ્લસ કરો તો આન્સર તમારો આવશે 56. યાની આન્સર આવે મિત્રો ઓપ્શન ડી, આન્સર તમારો આવશે. ઓકે, કેટલો આન્સર આવશે મિત્રો? ઓપ્શન ડી આન્સર આવશે. ચલો આગળ વધીએ, નેક્સ્ટ સવાલ પર જઈએ મિત્રો. ઓકે, નેક્સ્ટ સવાલ પર આગળ જઈએ. ચલો નેક્સ્ટ, ચલો પ્રશ્ન નંબર 3. ચલો આને તમારે સોલ્વ કરીને ટ્રાય કરવાનું છે. 5, 6, 14, 41, 105 અને ક્વેશ્ચન માર્ક, બરાબર છે. ચલો તો સૌથી પહેલા દોસ્તો આપણે લેશું આનો તફાવત, બરાબર છે. ભાઈ લાઈવ એપ્લિકેશનમાં 250 જેટલા વિદ્યાર્થી મિત્રો અરાઉન્ડ લાઈવ છે. ઓકે, અને યુટ્યુબની અંદર 400 જેટલા વિદ્યાર્થી મિત્રો લાઈવ છે. ઓકે, પણ કમેન્ટ આવે છે ને તો કમેન્ટ ખાલી 50-60ની જ આવે છે. ઓકે, રાઈટ. ચલો, ઓકે, આન્સર આપીને કમેન્ટમાં ધડબડાટી બોલાવી દેવાની છે બધાએ. યસ મિત્રો, શું આન્સર આવશે? આ પ્રશ્નનો જવાબ તમારે પહેલાં ટ્રાય કરવાનો. જો ભાઈ હવે પહેલાં, સૌથી પહેલાં હું તમને બેઝિક સમજાવીશ, પછી તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, પછી હું સોલ્વ કરીશ. આમ જ તો શીખશો ને તમે, એમને તો કઈ રીતે શીખશો મિત્રો? ચલો, યસ, વેરી ગુડ, આન્સર આવે છે ભાઈ ધડાધડ. ચલો ભાઈ, વેરી ગુડ. ચલો દોસ્તો, આ બેનો તફાવત કેટલો થાય? સાહેબ 1 થાય. આ બેનો તફાવત 8 થાય. સાહેબ આ બેનો તફાવત 27 થાય. આ બેનો તફાવત કેટલો થાય? 64 થાય. આ બેનો તફાવત ખબર નથી. તો મિત્રો આ રહ્યો તમારો તફાવત. હવે આ જે તફાવત છે ને, એ તફાવતને ધ્યાનથી જુઓ તો એમાં તમને ઘન દેખાય છે. સાહેબ 1 - 1, 2 - 8, 3 - 27, 4 - 64, તો 5 - સાહેબ 125. 105 - 125 પ્લસ કરો તો સાહેબ કેટલા થાય? 230.
તો તમારો આન્સર આવશે મિત્રો ઓપ્શન એ 230. ચલો વેરી ગુડ, નેક્સ્ટ સવાલ પર જઈએ આગળ. ઓકે ચલો, એના પછીનો સવાલ. ચલો મિત્રો, ચાર નંબરનો પ્રશ્ન જવાબ તમારે આપવાનો છે. 8, 10, 14, 22, 38 અને પ્રશ્નાચિહ્ન. ઓકે ચલો વેરી ગુડ. ભાઈ 225 નહીં આવે, 230 આવશે, બરાબર છે? ચલો યસ ઓકે, ચલો ફટાફટ કમેન્ટમાં આન્સર આપશો દોસ્તો. યસ સરસ, વેરી ગુડ. સરસ, સૌથી પહેલા તફાવત લેશું સાહેબ. આ બેનો તફાવત થાય 2, આ બેનો તફાવત થાય 4, આ બેનો તફાવત થાય 8, આ બેનો તફાવત થાય 16. તો આ બેનો તફાવત કેટલો? ચલો તફાવતને ધ્યાનથી દેખો તો તમારે કો પતા ચલેગા કે શું આન્સર આવતા હે, બરાબર? હા તો થોડા થોડા હિન્દી ફાતા હોના ચાહીએ સબકો. હલો ઓકે યસ યસ, વેરી ગુડ. વાહ ગજબ 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 આન્સર છે ભાઈ. ઓકે રાઈટ, ચલો યસ દોસ્તો. તો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે શું આન્સર આવશે. ચલો વેરી ગુડ. તો ભાઈ મિત્રો જો, તફાવતમાં પેટર્ન છે 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ, ભાઈ ડબલ એટલે 2 ગણા, ગુણ્યા 2 થાય, જો ગુણ્યા 2 થાય છે. 16 ના ડબલ 32. તો સાહેબ અહીંયા જે તફાવત આવશે સાહેબ એ 32 આવશે. ઓકે તો 38 માં 32 પ્લસ કરવાથી મારો જવાબ આવે 70. તો ફાઇનલ આન્સર આવશે મિત્રો 70. ઓકે ચલો, તો મિત્રો ખાસ ધ્યાન આપીશું, બરાબર? ચલો યસ નેક્સ્ટ, એના પછી જોઈએ આપણે. ચલો 5 નંબરનો પ્રશ્ન દોસ્તો ચાલુ કરો. 4, 8, 16, 28, 44 અને ક્વેશ્ચન માર્ક. ચલો આનો જવાબ શું આવશે? કન્ટિન્યુ કરીએ. નોટ રીડિંગ એપ કમેન્ટ્સ. ભાઈ હું એપ્લિકેશનની કમેન્ટ ઉપર એ મારું ધ્યાન છે. ઓકે ચલો ભાઈ ધ્યાન અહીંયા બધાનું. ધીરે ધીરે સ્પીડ વધશે, બધા જ વિદ્યાર્થી મિત્રોનું લેવલ અલગ હોય છે. પહેલું ચેપ્ટર સિરીઝ છે અને પહેલો લેક્ચર છે, એટલે સ્પીડ નોર્મલ હશે. જેમ જેમ તમે કેલ્ક્યુલેશનની આદત પડતી જશે ને એમ ગજબ સ્પીડ આપણે વધારીશું. હમણાં હું તમને કેલ્ક્યુલેશન સમજાવીશ કે કેમ કેમ કેલ્ક્યુલેશન કરાય, બરાબર છે? ઓકે પણ એકદમ ફ્લોમાં ચાલીએ, ફ્લોમાં. બધાને ઘડી આવડતા હોય એવું જરૂરી નથી. ઓકે ચલો યસ વેરી ગુડ. તો ભાઈ આનો તફાવત 4 થાય, આનો તફાવત 8 થાય, આનો તફાવત 12 થાય. સાહેબ આનો તફાવત કેટલો થાય? ઓકે 16 થાય. આનો તફાવત ખબર નથી. તો સાહેબ જે તફાવત જે છે એ તફાવતને અગર તમે ધ્યાનથી જુઓ તો તમને ક્યાંક દેખાશે. અચ્છા શું દેખાશે સાહેબ? આ તફાવતમાં પેટર્ન શું દેખાય સાહેબ? આ 4નો ઘડિયો ચાલે છે, 4નો ઘડિયો. 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. 44 માં 20 પ્લસ કરો એટલે તમારો જવાબ આવે મિત્રો 64. તો ઓપ્શન બી આન્સર આવશે. ચલો ઓકે, તો મિત્રો આ હતો પહેલો ટાઈપ. ચલો સિરીઝના દાખલાને સોલ્વ કરવાનો પહેલો ટાઈપ. મિત્રો જ્યાં સુધી આપણે ટાઈપ વાઇઝ પ્રશ્નો પૂરા નહીં કરી લઈએ ત્યાં સુધી એકદમ નોર્મલ સ્પીડ હશે, પછી જ્યારે મિક્સ પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે ખાસ ધ્યાન આપશું આપણે. ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ, એના પછી જોઈએ. હવે હેડિંગ આપો, ચલો બધા લોકો લખો બુકમાં, નોટ ડાઉન કરો. અને બીજો જે ટાઈપ છે એને કહેવાય તફાવતનો તફાવત. ચલો હેડિંગ આપો મિત્રો, એને કહેવાય તફાવતનો તફાવત. ભાઈ બધી સિરીઝ આવશે યાર, સિરીઝમાં 136 ક્વેશ્ચન છે. હવે તમને લાગે મેં કંઈ ઘટવા દીધું હોય એવું? તો ચલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ તફાવતનો તફાવત. મિત્રો ઘણી વખત છે ને સિરીઝમાં તફાવત લેવાથી જવાબ ના આવે. ધારો કે હું પહેલો સવાલ જો અહીંયા ધ્યાન, બધા જ પહેલા સવાલમાં ધ્યાન આપે.
ઓકે, બધા જ પહેલા સવાલમાં ધ્યાન આપે. ધારો કે 3, 5, 14 ઓકે, 30, 53, 83 અને પ્રશ્નાર્થી ને આવું મને આપ્યું છે. હવે સાહેબ એક કામ કરો, તફાવત લઈ લો ને સાહેબ, તફાવત ચલો લઈ લો. આ બેનો તફાવત કેટલો થાય? 2. આ બેનો તફાવત 9. આ બેનો તફાવત 16. ઓકે, આ બેનો તફાવત કેટલો થાય? 23. ચલો, આ બેનો તફાવત 30. આ બેનો સાહેબ નથી ખબર, સાહેબ નથી ખબર. ઓકે ચલો સાહેબ નથી ખબર, શું કરશું હવે? હવે ધ્યાન અહીંયા બધાનું બરાબર. ઓકે ચલો, યસ. હવે તફાવતને ધ્યાનથી જુઓ, 2, 9, 16, 23, 30. ઘણા એમ કે સાહેબ તફાવત મેં મજા નહીં આ રહે, રાઈટ? સમજ પડી ને? આપણા મોદીજી કહે ને એની જેમ, મજા નહીં આ રહે. તો જો મજા નહીં આ રહે તો શું કરવાનું? જો તફાવતમાં મજા નહીં આ રહે તો તફાવત જે છે ને એનો તફાવત લઈ લેવાનો, યાની તફાવતનો પણ તફાવત, એટલે આ બીજો ટાઈપ આપણો. હવે જો સાહેબ, ઓકે, જો પહેલા તફાવતથી પેટર્ન નક્કી ના થાય તો બીજો તફાવત લઈને પેટર્ન નક્કી કરવાની. હવે જો ગણવાનું કેમ એ બધા ધ્યાન આપે ખાસ. ચલો મિત્રો, આનો તફાવત 7 થાય. ભાઈ આનો તફાવત કેટલો થાય? 16 માંથી 9 જાય બકા, 16 માંથી 7. 16 માંથી 9 માઇનસ કરો તો કેટલા વધે? 7. આ બેનો તફાવત 7. આ બેનો તફાવત 7. તો સાહેબ તફાવતના તફાવતમાં પેટર્ન દેખાણી. હા સાહેબ દેખાણી, તફાવતનો તફાવત સરખો સરખો થઈ જાય છે. ઓકે, તો ભાઈ આ બેનો તફાવત એ 7 જ હોય ને, બરાબર. હવે જો આન્સર કેમ આવે મિત્રો, 2 માં 7 પ્લસ કરો 9 આવે, તો એવી જ રીતે 30 માં 7 પ્લસ કરો તો અહીંયા 37 આવે કે નહીં? મતલબ આ બેનો ફાઇનલ તફાવત 37 હશે. ઓકે સાહેબ, હવે આ બેનો સરવાળો કરો, 83 માં 37 પ્લસ કરો તો મિત્રો જવાબ તમારો થઈ જાય 120. હવે સરવાળામાં ધ્યાન રાખવાનું. જો સરવાળો આમ કરવાનો, આ 80 છે અને આને 30 છે, ઉપરના આંકડા ઉડાડી દો, 80 ને 30 110, અને ઉપરના આંકડામાં 3 અને 7 હતા 10, તો 110 અને 10 કેટલા થયા? 120. સિમ્પલ જવાબ છે. ઓકે, તો આન્સર આવશે મિત્રો 120, બરાબર. ઓકે ચલો, 120 એકદમ સાચો જવાબ છે ભાઈ. હાલો આગળ વધો, બીજો ક્વેશ્ચન તમારી સામે આ રહ્યો. ચલો મિત્રો, આ પ્રશ્નને તમારે ટ્રાય કરવાનો છે. 1, 5, 10, 24, 63 અને ક્વેશ્ચન માર્ક. ચલો બીજો પ્રશ્ન તમારે ટ્રાય કરવાનો છે ભાઈ. જી ઓકે ભાઈ, હાર્દિકભાઈ ને તમારે અત્યારે ભાઈ આપણો લેક્ચરનો એન્ડ આવશે ત્યારે હું તમને થોડું પ્રી અને મેઇન્સ બાબતે ડિસ્કશન કરી લઈશ. અત્યારે તો શું છે, આપણો ટોપિક ચાલુ છે એટલે ગો વિથ ધ ફ્લો. પહેલાં આપણે ટોપિક પર ધ્યાન આપશું, પહેલી પ્રાયોરિટી શીખવાની છે અત્યારે આપણી. ચલો આગળ વધીએ ભાઈ, શું આન્સર આવશે? ચલો તો જોઈએ ભાઈ, તફાવત લઈ લો સાહેબ. આબેનો તફાવત 4 થાય સાહેબ, આબેનો તફાવત 5 થાય. ઓકે સાહેબ, આ બેનો તફાવત કેટલો થાય? 4, 5. આ બેનો તફાવત કેટલો થાય? ઓકે સાહેબ 14. આ બેનો તફાવત કેટલો થાય? તો 39. હવે 39, આ બેનો તફાવત સાહેબ ખબર નહીં. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો સાવ બેઝિકથી શીખવા માંગતા હોય તો હું સમજાવું. જો ભાઈ તમે છે ને 63 માંથી 24 બાદ કરશો, બરાબર છે? તો ભાઈ બકા બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન અહીંયા. ઓકે, જો હું તમને એક વસ્તુ કહીશ દોસ્તો, સિરીઝ ચાલુ કરશો ને તમે, સિરીઝ બધાનું ધ્યાન અહીંયા, જ્યારે તમે સિરીઝ ચાલુ કરશો ને સિરીઝ, બરાબર ધ્યાન, સિરીઝ, તો આ સિરીઝ જે છે, સિરીઝ નામનો જે ટોપિક છે, સિરીઝ સોલ્વ કરશો ને એટલે તમને તમને સત્યનું ભાન થશે. કેમ સત્યનું ભાન થશે સમજાવું મિત્રો. 100 માર્ક્સનું પેપર છે જેમાં 70 માર્ક્સનું ખાલી મેથ્સ રીઝનિંગ છે, પણ ટાઈમ 60 મિનિટનો જ છે. તો સાહેબ એક કલાકમાં 70 અને બીજા 30 આ 100 પ્રશ્નો પૂરા કેમ કરવા? તો આ 100 પ્રશ્નો પૂરા કરવા માટે જોશે સ્પીડ અને એક્યુરેસી, એટલે કે તમારી ગણતરીની સ્પીડ ગજબ હોવી જોઈએ. હવે સ્પીડ લાવવા માટે શું કરવું જોઈએ? ભાઈ સ્પીડ લાવવા માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી આવડવા જોઈએ, મસ્ત આવડવા જોઈએ, બરાબર. તો કેટલા ગુણાકાર આવડે છે, કેટલો સરવાળો આવડે છે, કેટલો ભાગાકાર આવડે છે, એ તમને આના પરથી ખબર પડશે. જેટલા વિદ્યાર્થી મિત્રો સિરીઝને મસ્ત મજાની રીતે સોલ્વ કરશે, ઓકે, એટલાને સત્યનું ભાન થશે કે અમારી સ્પીડનું લેવલ કેટલું છે, અમારે હજી કેટલો સુધારવાની જરૂર છે. અને જેમ જેમ મિત્રો તમે સિરીઝ સોલ્વ કરતા જશો એમ એમ તમારી સ્પીડ વધતી જશે.
હવે ઘણા લોકો બાદબાકી કરે, તો બાદબાકી કરતી વખતે છે ને અમુક લોકો બહુ ભયંકર બાદબાકી કરે. ઓકે, યસ, ઓકે, ચલો, યસ. તો ઘણા લોકો ભયંકર રીતે મિત્રો શું કરતા હોય, બાદબાકી કરતા હોય. ચલો, તો હવે એક વસ્તુ સમજો મિત્રો, આમાંથી બાદબાકી કરો. ઘણા એમ કહે સાહેબ ત્રણમાંથી ચાર ના જાય, તો ઘણા મહાન આત્માઓ છે ને જૂની પદ્ધતિ વાપરે. સાહેબ આમાંથી એક દસકો કાપો, પાંચ આવે, અહીંયા અહીંયા મૂકો તો દસ થાય, દસ ને ત્રણ તેર થાય, તેરમાંથી ચાર જાય નવ વધે, પાંચમાંથી બે જાય ત્રણ વધે, ઓગણચાલીસ જવાબ આવ્યો સાહેબ. ઓકે, એમ જ રાખો. હું તમને એમ કહું છું કે તમારે બાદબાકી કરવી, આમ જ કરો બાદબાકી. હાલો આમ કરો, તમને આમ ફાવે છે આમ કરો, પણ આમાંય થોડું અપડેટ તો કરો. હવે ઘણા એમ કે સાહેબ અપડેટ એટલે શું, સમજાવું. કોકનું મફતનું વાઈફાઈ મળે એટલે ફોન કેમ આપણે સીધો અપડેટ મારી દઈ, મારીએ ને, બરાબર? કોકનું મફતનું વાઈફાઈ જેવું કનેક્ટ થાય એટલે ફોન અપડેટ મારી દઈએ આપણે, આવું કરીએ છીએ આપણે. તો જિંદગીમાં ક્યારેક ખોપડી નહીં અપડેટ મારો યાર, હા કે ના, એમાં મફતનું વાઈફાઈની જરૂર નથી, બરાબર? ઓકે, એમાં પ્રેક્ટિસની જરૂર છે, ખ્યાલ આવ્યો બધાને? તો એવી જ રીતે ભાઈ આજ હું એમ કહું, બાદબાકી આમ જ કરો, તમને આમ ફાવે છે આમ કરો. ઓકે, પણ આમાં થોડોક સુધારો કરો. જેમ કે 63 માઇનસ તમારે કેટલા કરવાના છે, 24. ભાઈ તમને ખબર જ છે કે ત્રણમાંથી ચાર ન જ જવાના, તો આને પહેલાં જ 13 માની લ્યો. સાહેબ 13માંથી ચાર જાય કેટલા વધે 9, આ કેટલા છે? ઘણા એમ કહેશે 6. અબે 6 નથી, આ 5 જ છે, 5 જ. કેમ? કારણ કે આને 13 બનાવવા માટે અહીંયાથી ઉધારી લીધી હતી ને. ઓકે, તો 5માંથી 2 જાય તો 3. ઇન શોર્ટ, તમારું લખાણ ઓછું કરો એટલે સ્પીડ વધશે, ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચલો, આ ખાસ ધ્યાન બધાનું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે પાછું, બરાબર? ચલો સાહેબ, તફાવત તો લઈ લીધો, પણ તફાવત મેં મજા નહીં આરાય. તો કાંઈ નહીં, તફાવતનો પાછો તફાવત લ્યો. આનો તફાવત 1, આનો તફાવત કેટલો થાય 9, આનો તફાવત કેટલો થાય, રાઈટ, 25, બરાબર? આનો તફાવત કેટલો થાય સાહેબ? ખબર નહીં. અચ્છા, તફાવતના તફાવતને અગર તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે સાહેબ આ તો 1નો વર્ગ છે, આ તો 3નો વર્ગ છે, આ તો 5નો વર્ગ છે. તો સાહેબ અહીંયા કોનો વર્ગ હોય? સાહેબ આ એકી સંખ્યાનો વર્ગ આલે છે. સાહેબ 7નો વર્ગ હોય 49. 39માં 49 પ્લસ કરો, બરાબર? તો તમારો 9 ને 9 18 ના 8. 9 ને 9 શું આવશે મિત્રો? 18 ના 8. વધી એક પડી તો 4 ને 4 8 88. 63માં 88 પ્લસ કરો એટલે 131 આવે, બરાબર છે? ઓકે, અથવા આમ કરવાનું, 60 અને 80, 100 160, ઓકે, 131 નહીં, 151, સોરી મિત્રો, 151 આવશે. ઓકે, આમ કરવાનું, 60 અને 80 સાહેબ 140, અને 3 અને 8 એટલે 11. 140માં 11 પ્લસ કરો એટલે 151 આવે, બરાબર છે? શું આવશે ભાઈ? 151 આન્સર આવશે. ચલો ભાઈ, તો 151નો ચાંદલો કરી દીધો આપણે. હાલો આગળ વધો, નેક્સ્ટ સવાલ. ચલો આનો જવાબ આપો. હવે તમે ધીરે ધીરે બધી જ વસ્તુના જવાબ આપતા થઈ જશો ભાઈ. સાહેબ આ બેનો તફાવત 5 થાય, બરાબર ને? એમ કરીને ચાલુ કરો લે. ચલો ફટાફટ, તો 20 25 અહીંયા આપેલા જ છે તફાવત. ચલો સ્ટાર્ટ કરો મિત્રો. ચલો ભાઈ, 8 નંબરના પ્રશ્નનો મને જવાબ આપો. ચલો 8 નંબરના પ્રશ્નનો મને જવાબ આપો. શું આન્સર આવશે? ઓકે, ચલો, યસ, ઓકે, બરાબર. થેન્ક યુ ભાઈ, કોઈ મને મેગી ખાવા માટેનું આમંત્રણ આપે છે, હા કે ના? તો ભલે, મારા વાળ જોઈને મેગી બનાવવાનું મન નથી થયું ને, તો ભલે. ચલો નેક્સ્ટ, કંઈ નહીં મિત્રો. આ બેનો તફાવત કેટલો થાય સાહેબ? આ બેનો તફાવત ક્યાંક તો થતો જ હશે, હું કેવું? ઓકે, આ બેનો તફાવત થાય 5. સાહેબ આ બેનો તફાવત કેટલો થાય સાહેબ? 25 અને 40નો તફાવત થાય, ઓકે, 15. સાહેબ આ બેનો તફાવત કેટલો થાય? 35. સાહેબ આ બેનો તફાવત કેટલો થાય? 65. સાહેબ આ બેનો તફાવત થાય 105. અને આ બેનો તફાવત સાહેબ ખબર નહીં. ચલો હવે આગળ વધીએ સાહેબ. હવે સાહેબ તફાવતમાં એટલી બધી મજા નથી આવતી, કંઈ વાંધો નહીં. તો તફાવતમાં મજા ના આવે તો તફાવતનો તફાવત લઈ લો. આ બેનો તફાવત 10, 35 ને આનો 20, આ બેનો તફાવત 30, આ બેનો તફાવત 40,
ઓકે સાહેબ, 10, 20, 30, 40 તો અહીંયા 50 જ આવે ને, તો 105માં 50 પ્લસ કરો તો 155, બરાબર છે? ઓકે 155. હવે મારે આ આન્સર જોઈએ છે, તો સાહેબ 245 ને 155નો સરવાળો કરો. ભાઈ 200 અને 100, 300, 45, 55, 100 બીજા એટલે 400 જવાબ આવે. ઓકે, કેટલો જવાબ આવશે ભાઈ તમારો? 400 જવાબ આવશે, બરાબર. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ સવાલ. ચાલો 9 નંબરનો પ્રશ્ન આન્સર આપશો ફટાફટ મિત્રો. 9 નંબરનો પ્રશ્ન, ચાલો તો સ્ટાર્ટ કરીએ મિત્રો. આ પ્રશ્નમાં 4, 5, 7, 17, 54 અને પ્રશ્નાચિહ્ન. ચલો મસ્ત સવાલ છે ભાઈ. ઓકે ચલો આગળ વધીએ ભાઈ. ચલો તો ભાઈ સૌથી પહેલા આપણે લેશું તફાવત. ચલો આ બે નો તફાવત કેટલો થાય? 1. આ બે નો તફાવત કેટલો થાય? 2. આ બે નો તફાવત થાય 10. આ બે નો તફાવત કેટલો થાય? જો તમારી પાસે ઘણા રસ્તા છે, એવું નથી કે નથી. જો હું તમને સમજાવું, આ 54 છે તો આમાંથી આ 17 છે. 54માં 17ની જગ્યાએ કામ કરો, 54માં 14 જાય કેટલા વધે? 40. અને હજી 3 બીજા બાદ કરો તો સીધી વસ્તુ ડાયરેક્ટ જવાબ આવે 37. ઓકે, આમ ડાયરેક્ટ તમે વિચારી શકો હોય તો વિચારી શકો ભાઈ, ખાસ ધ્યાન. અને આ બેનો તફાવત સાહેબ નથી ખબર. આગળ વધીએ. ચલો હજી આનો તફાવત લઈએ સાહેબ. આનો તફાવત ભાઈ, તફાવતમાં મજા નથી આવતી. 1 થાય, આનો તફાવત 8 થાય, આનો તફાવત 27 થાય, આનો તફાવત ખબર નથી શું થાય. તો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64. 137માં 64 પ્લસ કરો, બરાબર, તો 7 ને 4 11 ના 1, અને આમાં થાય 10, 101 આવે. અને 154માં 101 પ્લસ કરો તો 155 તમારો જવાબ આવે મિત્રો. આન્સર આવશે ઓપ્શન બી. ચલો રેડી? ઓકે આગળ વધીએ મિત્રો, નેક્સ્ટ સવાલ પર જઈએ. ચલો તફાવતના તફાવતવાળી પેટર્નનો મિત્રો લાસ્ટ પ્રશ્ન, યાની કે છેલ્લો પ્રશ્ન. ચલો ફટાફટ મિત્રો કમેન્ટમાં સોલ્વ કરશો. ઓકે, પછી આના પછી નવા પ્રકારના સવાલ ઉપર આગળ વધશું. ચલો નવા ટાઈપ, તો 3, 11, 27, 59, 115, 203 અને પ્રશ્નાચિહ્ન. ચલો આ બેનો તફાવત કેટલો સાહેબ? 8. મારી સાથે ગણતરી કરતા જજો સાહેબ. 8 આવે. ઓકે, આ બેનો તફાવત કેટલો સાહેબ? 16 આવે. હવે મારે આગળ નથી બોલવું, તમે જવાબ આપો મને. ચાલો પહેલા તમે ગણીને આપો આ સવાલનો જવાબ, પહેલા તમે ગણીને આપો. મસ્ત સવાલ છે. ચાલો એકદમ શાંતિથી દોસ્તો, મસ્ત મજાની રીતે શાંતિથી ગણો પહેલા. યસ, મારે જવાબ જોઈએ છે ભાઈ. ચલો વાંધો નહીં, હું તમને હજી થોડો ટાઈમ આપું છું ગણવા માટે. ચલો ભાઈ લોક રેડી, આન્સર આવી ગયો છે. હવે પ્રોબ્લેમ શું છે ખબર? અચ્છા, 8, 16, હવે આનો તફાવત થાય 32. હવે ઘણા લોકોએ મસ્ત પોતાની રીતે ઘરનું લોન્ચ, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, સાહેબ 32 ના ડબલ અહીંયા 64. હવે અહીંયા 64 લઈને બેસી ગયા છે. અને 64 લઈને બેઠા પછી જે શું કહેવાય કે જે ગંદા આન્સરો આવશે એની વાત જવા દો, બરાબર? ધ્યાન અહીંયા બધાનું ભાઈ, આ બેનો તફાવત 64 નથી થતો યાર. ઓકે, તો સાહેબ આ બેનો તફાવત કેટલો થાય? સાહેબ 56 થાય છે. અચ્છા સાહેબ, આ બેનો તફાવત 56, આ બેનો તફાવત કેટલો થાય? સાહેબ આ 3માંથી, ઓકે 13માંથી 5 જાય, આવું વિચારો. જો હું તો સીધો આજ વિચારું, 13માંથી 5 જાય કેટલા વધે? 13માંથી 5 જાય તો સીધી વસ્તુ જ 8 વધે. 19માંથી 11 જાય, 8 વધે, 88 જવાબ આવે. આ બેનો તફાવત સાહેબ ખબર નથી. ચાલો હાલ લાવશું સાહેબ. તફાવતમાં પરફેક્ટ નથી ખબર પડતી, તફાવત હજી લઈ લો.
આઠ સોળ આ બેનો તફાવત થાય ચોવીસ આ બેનો તફાવત થાય બત્રીસ તો આ બેનો તફાવત કેટલો ચાલો નક્કી કરો તો ભાઈ આ ધ્યાનથી જુઓ તો આઠનો ઘડીઓ ચાલે આઠ એક આઠ આઠ બે સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ તો અહીંયા આઠ પંચા ચાલી આવે ભાઈ અઠ્યાસીમાં ચાલી પ્લસ કરો એટલે એકસો અઠ્યાવીસ આવે અને બસો ત્રણમાં એકસો અઠ્યાવીસ પ્લસ કરો એટલે ત્રણસો ને એકત્રીસ મિત્રો તમારો ફૂલ એન્ડ ફાઇનલ જવાબ આવે ઓકે કેટલો જવાબ આવશે તમારો ફૂલ એન્ડ ફાઇનલ ઓકે ત્રણસો ને એકત્રીસ એટલે કે ઓપ્શન બી મિત્રો તમારો આન્સર આવશે બરાબર છે ચાલો વેરી ગુડ તો અહીંયા મિત્રો જે આપણે ટાઈપ જોયો આ કેવા પ્રકારના સવાલ હતા સાહેબ સાહેબ આ બે પ્રકારના સવાલ હતા તફાવત અને તફાવતનો તફાવત ચલો રેડી તો બે ટાઈપ હવે ત્રીજા ટાઈપ ઉપર આવીએ ચાલો હેડિંગ આપો મિત્રો વર્ગ અને ઘન વાળા સવાલ હેડિંગ આપો ત્રીજો ટોપિક વર્ગ અને ઘન રેડી ચલો વર્ગ અને ઘન યસ દોસ્તો હેડિંગ આપી દીધું બધા વર્ગ અને ઘન હવે ધ્યાન અહીંયા સાહેબ હવે મારે તમને આનું બેઝિક સમજાવવાનું છે તો સાહેબ વર્ગનવાળી સિરીઝ કેવી હશે અચ્છા સમજાવું અહીંયા ધ્યાન જો ભાઈ સાહેબ વર્ગ અને ઘનવાળી સિરીઝ કેવી હશે વર્ગન ઓકે કેવી હશે એને ધ્યાનથી સિમ્પલી સાદી રીતે આપણે સમજશું પહેલાં કે વર્ગનવાળી સિરીઝ કેવી હશે બધાનું ધ્યાન અહીંયા કમ્પ્લીટ સાહેબ તમને છે ને ઓકે સવાલમાં સીધે સીધા વર્ગન આપી દીધા હોય ઓકે અચ્છા સાહેબ કઈ રીતે સીધે સીધા વર્ગન આપે ધારો કે ફોર એક્ઝામ્પલ ચલો એક એક્ઝામ્પલ આપું છું તમારે ધ્યાનથી જોવાનું છે સીધે સીધા વર્ગન આપી દે કઈ રીતે ધારો કે મને અહીં આપેલો છે ઓકે આઠ ઓકે આઠ ચોસઠ ઓકે બસો સોળ ઓકે પાંચસો બાર હજાર અને પ્રશ્નાર્થચિહ્ન ચલો શું આન્સર આવે પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આન્સર આવશે મને કમેન્ટમાં આન્સર આપો ચાલો બોલો બરાબર પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આન્સર આવે અગિયારસો એકત્રીસ આવો ભયંકર આન્સર તો ના જ આવે ચલો યસ શું આન્સર આવશે તેરસો એકત્રીસ વાહ તેરસો એકત્રીસ તો બિલકુલ ના આવે તેરસો એકત્રીસ બિલકુલ ના આવે વાહ બરાબર છે યુટ્યુબમાં એક જણે સાચો આન્સર આપ્યો ને એપ્લિકેશનમાં બધા જણે સાચા આન્સર આપ્યા યુટ્યુબવાળાનું ધ્યાન નથી ભાઈ અરે ભાઈ પહેલાં સિરીઝને ભાઈ સિરીઝમાં પહેલાં પેટર્ન શોધવાની હોય બકા મન ફાવે એમ સીધું ઓકે ગમે એવું કરી ગમે એવા કાંડ નહીં કરી દેવાના અહીંયા ખેલેવો ચલો અહીંયા ધ્યાન ભાઈ આ બેનો ઘન છે આ ચારનો ઘન છે આ છનો ઘન છે આઠનો ઘન દસનો ઘન તો સાહેબ આ બે ચાર છ આઠ દસ તો અહીંયા બારનો ઘન આવે બારનો ઘન સત્તરસો અઠ્યાવીસ થાય હા હવે બરાબર આન્સર આવ્યા રેડી ઓકે તો જો આ સીધે સીધા ઘન આપી દીધા કે નહીં સીધે સીધા રેડીમેડ હવે ક્યારેક ક્યારેક શું કરે ખબર તમને તમને સીધે સીધા વર્ગન ના આપે ઓકે ક્યારેક ક્યારેક છે ને તમને તફાવતમાં વર્ગ અથવા ઘન આપી દે ઓકે તફાવતમાં વર્ગન આપી દે તો મિત્રો તફાવતવાળી જે દાખલા હતા તફાવતવાળા દાખલા એમાં આપણે જોયા કે સાહેબ તફાવત લીધો અને વર્ગન આવ્યો હવે ધ્યાન આપજો દોસ્તો મેં તમને પહેલાં કીધું હતું એકનો એક દાખલો એક કરતાં વધારે રીતે સોલ્વ થઈ શકે પણ એનો મતલબ એમ નહીં એકનો એક દાખલો એક કરતાં વધારે રીતે સોલ્વ થઈ શકે પણ એનો મતલબ એમ નથી બરાબર કે સ્ટ્રિક્ટ આ રીતે જ સોલ્વ કરવાનો બરાબર ભાઈ તફાવતવાળામાં વર્ગન તો હતા જ ને તો તફાવતમાં ક્યારેક ક્યારેક તમને વર્ગન આપી દે ઓકે હવે ક્યારેક ક્યારેક છે ને તમને કેવા ક્વેશ્ચન આપે ખબર ક્યારેક ક્યારેક તમને આવા ક્વેશ્ચન આપે ઓકે વર્ગઘન ના આપે તમને વર્ગઘનની આસપાસની સંખ્યા આપે આસપાસની સંખ્યા હવે સાહેબ આ વર્ગઘનની આસપાસની સંખ્યા એટલે કેવી સંખ્યા સમજાવું ફોર એક્ઝામ્પલ ધ્યાન બધાનું અહીંયા મિત્રો એકસો ઓગણીસ ધ્યાન આપજો બરાબર એકસો ઓગણીસ 167 ઓકે બસો ત્રેવીસ ટુ 287 બરાબર છે અને અહીંયા આપ્યો છે મને પ્રશ્નાચિહ્ન ચલો જવાબ આપો શું આવશે પ્રશ્નાચિહ્નની જગ્યાએ ઓકે પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આપે મતલબ વર્ગન નહીં બરાબર વર્ગન સીધે સીધા નહીં આપે જો આ આ કોઈના વર્ગ કે ઘન છે અહીંયા આપેલી સંખ્યા કોઈના વર્ગ કે ઘન છે નહીં સાહેબ અહીંયા આપેલી સંખ્યા કોઈના વર્ગ ઘન તો છે જ નહીં
તો શું કરવાનું વિચારો. ચલો ચલો ભાઈ, હર હર મહાદેવ બધાને. વાહ, ચલો પહેલો આન્સર એપ્લિકેશનમાં પહેલો આન્સર આવે છે રાહુલભાઈ, અને બીજો આન્સર અચ્છા, અને આમાં પહેલો આન્સર આવે છે હરદીપભાઈ યુટ્યુબ પર. વેરી ગુડ, ચલો ખૂબ સરસ ખૂબ સરસ. વાહ દોસ્તો, આ શું છે ભાઈ? મેં તમને શું કીધું, જરૂરી નથી વર્ગણ, પણ એટલું તો વિચારી શકીએ ને કે આ બધી સંખ્યા કોઈને કોઈના વર્ગ કે ઘનની આસપાસ હશે. તો મને આપણને એટલી તો ખોપડી ચાલે કે સાહેબ આ ઘન તો નથી, ઘન બધા આટલા આટલા ન હોય, ઘન થોડા મોટા મોટા હોય. તો સાહેબ એક કામ કરો, 11 વર્ગ કરો, આની બાજુમાં આવે કેટલો થાય? સાહેબ 11 વર્ગ તો 121 થાય, 121માંથી 2 જાય, કેટલા વધે? 119. સાહેબ 13 વર્ગ કરો, સાહેબ 13 વર્ગ તો 169 થાય, એમાંથી 2 માઇનસ કરો, કેટલા આવે? 167. 14 વર્ગ કરો, સોરી 14 નહીં 15, 15 વર્ગ, સાહેબ 15 વર્ગ 225, એમાંથી 2 માઇનસ કરો, 223. સાહેબ 17 વર્ગ કરો, સાહેબ 17 વર્ગ 289, ઓકે એમાંથી 2 માઇનસ કરો, 287. તો સાહેબ અહીંયા કોનો વારો આવે? સાહેબ હવે અહીંયા વારો કોનો આવે? તો સાહેબ અહીંયા સિમ્પલ સાદો વારો આવે, ઓકે 19. 19નો વર્ગ કેટલો થાય? 361, અને એમાંથી 2 માઇનસ કરો, સાહેબ 361માંથી 2 જાય તો 359, આ તમારો ફાઇનલ જવાબ આવે, 359. બરાબર છે ભાઈ? ઓકે, તો હવે ખાસ ધ્યાન અહીંયા, હવે મિત્રો અહીંયા ધ્યાન, આ સવાલને આપણે સોલ્વ કર્યો, બરાબર છે? બરાબર છે. અચ્છા, આ મેં સવાલને વર્ગ અને ઘનની રીતે સોલ્વ કર્યો. શેની રીતે સોલ્વ કર્યો આ સવાલને? વર્ગ અને ઘનની રીતે સોલ્વ કર્યો. પણ દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે બધા સવાલ, કોઈ ને કોઈ સવાલ એક જ રીતે સોલ્વ થાય એવું જરૂરી નથી, એક કરતાં વધારે રીતે પણ સોલ્વ થઈ શકે. જો આ દાખલો મેં વર્ગ ઘનની રીતે સોલ્વ કર્યો ને, હવે આનો આ જ દાખલો આપણે બીજી રીતે ટ્રાય મારીએ. અચ્છા, બીજી રીતે કઈ? ભાઈ આપણી સદાબહાર મેથડ, એટલે તફાવત. ચલો એક કામ કરો સાહેબ, આ બેન તફાવત લ્યો તો, 17માંથી 9 જાય 8 વધે, અને 15માંથી 11 જાય, 15માંથી 11 જાય 4 વધે. સાહેબ આ બેનો તફાવત 48 આવ્યો. અચ્છા સાહેબ આ બેનો તફાવત લ્યો તો, 13માંથી 7 જાય 6 વધે, 21માંથી 16 જાય 5 વધે. સાહેબ 56 આવ્યો. ઓકે ચલો સાહેબ આ બેનો તફાવત લ્યો, 7માંથી 3 જાય 4, 28માંથી 22 જાય 64. શું આવે ભાઈ? આ 64 આવે છે ભાઈ. ઓકે ચલો, તો હવે એક મિનિટ અહીંયા ધ્યાન, આમ થોડીક વાર સાઈડમાં જવા દો. તો આ બેનો તફાવત કેટલો આવે ભાઈ? આ તફાવત જે છે એને ધ્યાનથી જુઓ તો સાહેબ તફાવતમાં 8નો ઘડિયો હાલે છે કે નહીં? તફાવતમાં 8નો ઘડિયો હાલે છે કે નહીં? 8 6 48, 8 7 56, 8 8 64, 8 9 72. ચલો સરવાળો કરો. ઓકે 7 ને 2 સાહેબ 9, 8 ને 7 15 ના 5, અને 1 વધી પ્લસ થઈ ગઈ એટલે 359. આ રહ્યો જવાબ, સેમ જવાબ આવ્યો, સેમ જવાબ આવ્યો, સેમ. ઓકે તો ભાઈ આ દાખલો વર્ગની રીતથી પણ સોલ્વ થઈ શકે, તફાવતથી સોલ્વ થઈ શકે. એટલે તો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું. શું શીખવાડ્યું તમને સ્ટાર્ટિંગમાં? ઓકે કે ભાઈ 90% ક્વેશ્ચન તફાવતથી સોલ્વ થાય થાય અને થાય જ, પણ આ અમુક ક્વેશ્ચન ના થાય પાછા ભાઈ, અમે એકદમ જડતા નહીં પકડી રહેવાની. ઓકે સરો ચલો, યસ બરાબર છે ભાઈ. ચલો થેન્ક યુ, થેન્ક યુ ભાઈ. સર લાઈવ એપમાં આન્સર કઈ રીતે આપવા? ભાઈ ભાઈ વેબ સંકુલની લાઈવ એપ્લિકેશનો જો મિત્રો, આપણી વેબ સંકુલની એક જનરલ એપ્લિકેશન છે જેમાં બધા જ રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે, પણ આ લાઈવ લેક્ચર માટે વેબ સંકુલ લાઈવ કરીને જે એપ્લિકેશન છે ને એ તમારે ડાઉનલોડ કરવી પડશે. ઓકે ચલો, યસ આ ખાસ ધ્યાન આપજો. તો ચલો ભાઈ, આ વર્ગ ઘનની આસપાસની સંખ્યા આવી ગઈ, રેડી? ઓકે હજી 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 આમાં એક્ઝામ્પલ ઘણા બાકી છે ભાઈ, વર્ગનની આસપાસ એની સંખ્યા એમને પૂરી નહીં થાય. ચલો એક એક્ઝામ્પલ મારે તમને આપવું છે. અચ્છા એક એક્ઝામ્પલ કંઈક આવું છે. ઓકે ચલો ભાઈ, 120. ઓકે 120, 210 બરાબર. ઓકે ચલો 120 મને આપેલા છે, 210 આપેલા છે, રાઈટ, 336, 504, ઓકે રાઈટ, 720,
ઓકે, અને પ્રશ્ન ચિહ્ન, ચલો શું જવાબ આવે વિચારો, 720 અને પ્રશ્ન ચિહ્ન શું જવાબ આવે, ચલો વિચારો ફટાફટ, બધા લોકો આમાં વિચારે, 120, 210, 336, 504 ને 720. ક્લિયર? ચલો ભાઈ અહીંયા ધ્યાન, ભાઈ સિમ્પલ છે. અચ્છા સાહેબ, આ બધી સંખ્યા છે ને એ કોઈ ને કોઈ વર્ગની નહીં પણ ઘનની આજુબાજુમાં આવે. જો મને એટલી ખબર ભાઈ, એક્ઝેક્ટ ઘન તો સાહેબ નથી દેખાતો, કાંઈ વાંધો નહીં, ઘનની આજુબાજુ વાળું તો દેખાય છે ને, થોડું થોડું તો દેખાય છે ને. આ જો ભાઈ, આ શું, આ શું છે સાહેબ? સાહેબ આ 5નો ઘન, ઓકે 5નો ઘન તો સાહેબ 125 થાય, હા માઇનસ 5 કરો 120 આવે. સાહેબ 6નો ઘન, સાહેબ 6નો ઘન તો 216 થાય, માઇનસ 6 કરો 210 આવે. અચ્છા સાહેબ 7નો ઘન, સાહેબ 7નો ઘન 343 થાય, એમાંથી માઇનસ 7 કરો 336 આવે. બરાબર છે કે નહીં? કેટલો આવે? 336. અચ્છા 8નો ઘન, સાહેબ 8નો ઘન 512 થાય, એમાંથી 8 બાદ કરો તો 504 આવે. ઓકે, મતલબ જે સંખ્યાનો તમે ઘન કરી રહ્યા છો, ઓકે ખાસ ધ્યાન આપીશું મિત્રો, જે સંખ્યાનો તમે દોસ્તો ઘન કરી રહ્યા છો બરાબર, ઓકે એની એ જ સંખ્યા, એની એ જ સંખ્યા બાદ કરતી જવાની છે. ઓકે ચલો, આને આને ધ્યાનથી જુઓ સાહેબ, આ 9નો ઘન 729 થાય સાહેબ, એમાંથી 9 બાદ કરો 790 720, તો અહીંયા 10નો ઘન માઇનસ 10 એટલે 10નો ઘન 1000 થાય, 1000માંથી 10 જાય એટલે 990. સાચી વાત છે. તો સાહેબ આ જવાબ જે હું લાવ્યો, આ તો વર્ગ અને ઘનની રીતથી લાવ્યો, બરાબર છે સાહેબ? બીજી કોઈ રીતે આ જવાબ આવે? ટ્રાય મારીએ આપણે, બીજી કોઈ રીતે જવાબ આવે કે નહીં? ટ્રાય મારીએ આપણે, ચલો ટ્રાય મારીએ. અચ્છા કઈ રીતે ટ્રાય મારીએ ધ્યાન અહીંયા, ચલો તફાવત લઈએ સાહેબ. આ બેનો તફાવત થાય 90 સાહેબ, આમાં 6માંથી 0 જાય, 6 3માંથી 1 જાય, 2 126, બરાબર છે સાહેબ? આ બેનો તફાવત કેટલો થાય સાહેબ? 14માંથી ઓકે 6 જાય, અહીંયા કેટલા વધે? 8, બરાબર. 9માંથી 3 જશે તો 6, અને 4માંથી 168 સાહેબ. આ બેનો તફાવત કેટલો આવશે સાહેબ? 20માંથી 4 જાય એટલે 16, એટલે 216 આવ્યા, બરાબર છે? ઓકે, 20માંથી 4 જાય એટલે સીધા 16 વધે ને, 7માંથી 5 જાય એટલે 216. સાહેબ આ બેનો તફાવત શું આવે? ખબર નહીં સાહેબ, આનું ખબર નહીં. ઓકે, અચ્છા તફાવતમાં ઘણા લોકો એમ કે સાહેબ તફાવતમાં મજા નથી આવતી, કાંઈ નહીં, તફાવતનો તફાવત લઈ લો. ચલો પાછો આનો તફાવત લ્યો સાહેબ, અહીંયા આવશે 6, અહીંયા આવે 36. આનો તફાવત લ્યો, અહીંયા આવશે 2, 16માંથી 12 જાય 42 સાહેબ. આ બેનો તફાવત લ્યો, 16માંથી ઓકે 16માંથી 8 જાય 8, 20માંથી 16 જાય 48. ચલો આ બેનો તફાવત લ્યો સાહેબ, ખબર નહીં સાહેબ. અચ્છા તફાવત જે તમારી સામે છે એને ધ્યાનથી જુઓ, એમાં કોઈ પેટર્ન દેખાય છે? ઓકે રાઈટ ભાઈ, અત્યારે આપણે છે ને શીખવા માટે ભેગા થયા છે દોસ્તો, તો શરૂઆત છે એટલે થોડી વાર લાગશે, અને બધી વસ્તુ બેઝિકથી એડવાન્સ લેવલ સુધી શીખવું હોય તો બધું આઈડિયા આપણા માઇન્ડમાં હોવો જોઈએ. ઓકે રાઈટ, આ ખાસ ધ્યાન આપીશું. ક્લિયર? ચલો તો આગળ વધીએ ભાઈ. શું આન્સર આવે સાહેબ? આ 36 છે, 42 છે, 48 છે, આ શું હાલે છે સાહેબ? આ શું ચાલે છે, શું ચાલે? તમને શું લાગે? 36, 42, 48માં કાંઈ દેખાય છે? આની અંદર કાંઈ કોમન આપણને દેખાય છે? ઓકે, તો જો ભાઈ આમાં પેટર્ન કંઈક આવી હાલે છે. 6 × 6 = 36, 6 × 7 = 42, હવે 6 × 8 = 48. ભાઈ આ 6નો ઘડિયો ચાલુ થઈ ગયો યાર. ઓકે, તો અહીંયા 6 × 9 કેટલા આવે? 54 આવે. 216માં 54 પ્લસ કરો. ઓકે ચલો 4 આમાં એડ કરી દો, બરાબર. તો 6 × 4 = 10, 270 થઈ જાય, અને 720માં 270 પ્લસ કરો એટલે 990 જવાબ આવે. તો સાહેબ આનો જવાબ તફાવતના તફાવતથી પણ આવ્યો, ખ્યાલ આવ્યો કે નહીં બધાને? અને સેમ જવાબ આવ્યો કે નહીં? 990 દોસ્તો, બરાબર છે. ઓકે ચલો, વેરી ગુડ દોસ્તો, બરાબર. તો આ જે હતો મિત્રો, આને કહેવાય વર્ગ અને ઘનવાળી મેથડ. ચલો હવે મારે તમને સમજાવવાની જરૂર નથી. પહેલો સવાલ છે, પહેલો સવાલનો જવાબ તો ધડબડાટી બોલાવો, કમેન્ટ ભરી દેવાની છે ભાઈ. પહેલા સવાલના જવાબમાં કમેન્ટ ધડબડાટી ભરી દેવાની છે. ચલો સ્ટાર્ટ કરો મિત્રો. યસ, પહેલા સવાલનો જવાબ તો આવી જ જવો જોઈએ, હું બોલવાનો જ નથી આમાં. ચલો યા, વાહ ગજબ. સરસ સરસ સરસ.
ચલો યસ વેરી ગુડ ચલો ખૂબ સરસ મિત્રો વાહ સાહેબ આ તો સિમ્પલ આપ્યું આમાં સીધે સીધા વર્ગ આપી દીધા સીધા એકનો વર્ગ બેનો વર્ગ ત્રણ ઓકે ત્રણનો વર્ગ ચારનો વર્ગ પાંચનો વર્ગ તો ભાઈ અહીંયા છનો વર્ગ 36 જ આવે બધાયને જોઈને ખબર પડે આરામથી બરાબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછી જોઈએ ચાલો નેક્સ્ટ સવાલ ચાલો આનો જવાબ આવડવો જોઈએ ચાલો આનો જવાબ કમેન્ટમાં આપો ભાઈ આન્સર પૂરો લખો પૂરો એટલે ઓપ્શન અને નંબર બંને લખવાના આ સવાલનો જવાબ આપતી વખતે ઓપ્શન અને નંબર બંને લખવા ચાલો યસ ઓકે હળવા હળવા એ વાત સાચી છે હળવા મસ્ત મજા આવશે બધાને ચાલો ધડબડાટી બોલાવો દોસ્તો ઓકે ચાલો યસ શું આન્સર આવશે ભાઈ વેરી ગુડ વેરી ગુડ ચલો મિત્રો ઓકે ડન ડન ધડાધડ આન્સર વાહ હવે ઘણા બધા લોકો આની અંદર ઓપ્શન એ આન્સર આપે છે ઓકે તો આ ઓપ્શન એ વાળાને બધાને કહી દઉં સાહેબ આ બેનો ઘન બેનો વર્ગ છે બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય પાંચનો વર્ગ 25 થાય સાતનો વર્ગ 49 થાય 11નો વર્ગ 121 થાય ને 13નો વર્ગ 169 થાય હવે ઘણા લોકો એવું જોયું સાહેબ આ 3, 7, 5 ને 11 ને 13 13 પછી છે ને સાહેબ સીધું 15 આવે 15નો વર્ગ 225 ઓકે આ મોટું ગપ્પું છે કારણ ઘણા લોકો એવું વિચાર્યું સાહેબ એકી સંખ્યા હાલે એકી સંખ્યા અરે ભાઈ અગર એકી સંખ્યા હાલતી હોત તો એમાં બેનો વર્ગ અહીંયા શું કરે છે હા ઓકે ધ્યાન આપો બેનો વર્ગ અહીંયા શું કરે છે સાહેબ આ એકી સંખ્યા નથી તો સાહેબ આ અવિભાજ્ય સંખ્યા છે ઓકે 2, 3, 5, 7, 11, 13 તેર પછીની આવતી અવિભાજ્ય સંખ્યા 17 થાય અને 17નો વર્ગ મિત્રો 289 થાય એટલે એક્ચ્યુઅલ આન્સર ઓપ્શન સી આવે બરાબર છે કે નહીં વાહ ગજબ દોસ્તો ચલો મજા આવી ગઈ નેક્સ્ટ સવાલ ચલો આના પર ધ્યાન આપો 47, 62, 79, 98, 119 ચલો ફટાફટ શું આન્સર આવશે 47, 62, 79, 98, 119 ચલો સાહેબ આ સવાલનો જવાબ તો તમને આવડવો જ જોઈએ 13 નંબરનો પ્રશ્ન ઓકે ચલો યસ વાહ વાહ ગજબભાઈ ગજબ ચલો ઓકે ભાઈ 2 કલાક થાય ને એટલે અમુક લોકો મગજથી થાકી જાય તો કેમ ચાલશે યાર એસા કેસે ચલેગા બરાબર ઓકે થોડાક મગજની મજબૂતી રાખો થોડું મોડું મોડું ધોઈ નાખો પાણી થોડાક છાંટક મારા અને પાછા પાછા આવી જાઓ ભાઈ બેક ટુ ધ પેવેલિયન બરાબર મેદાનમાં ટકશો બરાબર ઓકે તો ક્યાંક પહોંચશો દોસ્તો બરાબર છે વાહ સરસ દોસ્તો ભાઈ જો આ સવાલનો જવાબ બે રીતે આવે અચ્છા કઈ છે બે રીતે ભાઈ તો સમજાવું સાહેબ આ બધાને ધ્યાનથી જુઓ તો આ સીધે સીધા વર્ગ નથી પણ વર્ગની આજુબાજુ આજુબાજુવાળું છે આજુબાજુવાળું હા સાહેબ આજુબાજુવાળું 7નો વર્ગ 49 માઇનસ 2 કરો 47 8નો વર્ગ 64 માઇનસ 2 કરો 62 ઓકે તો આ 9નો વર્ગ 81 માઇનસ 2 10નો વર્ગ 100 માઇનસ 2 98 11નો વર્ગ 121 માઇનસ 2 119 અને અહીંયા આવે 12નો વર્ગ 144 માઇનસ 2 ભાઈ 144માંથી 2 જાય 142 જવાબ આવ્યો આવ્યો રે આવ્યો જવાબ આવ્યો ચલો ક્લિયર બધાને ઓકે ચલો તો એક્ચ્યુઅલ આન્સર મિત્રો આનો આવશે ઓપ્શન એ આન્સર આવશે હવે આ સવાલને સોલ્વ કરવાની રીત નંબર 2 રીત નંબર 2 ચલો રીત નંબર 2 એટલે કઈ રીતે ધ્યાન અહીંયા દોસ્તો રીત નંબર 2 એટલે કઈ રીતે ભાઈ તફાવત લઈ લો સાહેબ આબેનો તફાવત 15 થાય સાહેબ આબેનો તફાવત 17 થાય સાહેબ આબેનો તફાવત લેવા જઈએ તો 19 થાય સાહેબ આબેનો તફાવત લેવા જઈએ તો 21 થાય અને તો આ બેનો તફાવત 23 થાય તો તફાવતમાં કેમ 23 થાય કારણ આપો મિત્રો તફાવતને ધ્યાનથી જુઓ તો તફાવતમાં એકી સંખ્યા ચાલે છે કે નહીં ઓકે તફાવતમાં એકી સંખ્યા ચાલે છે કે નહીં હા સાહેબ તફાવતમાં એકી સંખ્યા ચાલે તો 21 પછીની સંખ્યા એટલે કોણ આવે 23
119માં મિત્રો 23 પ્લસ કરો, 119માં 23 પ્લસ કરો, ઓકે, તો 142 જ આવે, તો તમારો એક્ચ્યુઅલ આન્સર આવે ઓપ્શન એ, એટલે 142. યસ દોસ્તો, ચલો વાય ફાઇન, નેક્સ્ટ આગળ વધીએ. ચલો બીજો સવાલ, આ સવાલ તો બહુ જ મસ્ત છે. ચલો આ સવાલ બહુ જ મસ્ત છે, ખાસ ધ્યાન, શું આન્સર આવશે મિત્રો? એક એક સવાલનું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું જો. હા, પહેલા 50 સવાલનું સાવ પોસ્ટમોર્ટમ કરી નાખો અને પછી જો તમારી સ્પીડ આવે. ઓકે, અત્યારે પહેલા શીખો પછી સ્પીડ આવશે. ઓકે, રાઈટ. મેં કીધું ને બે કલાક પૂરી થઈ એટલે ઘણા લોકોની શું કે આમ આમ શ્વાસોશ્વાસની ક્રિયામાં વધારો થઈ ગયો, હાંફવા માંડ્યા એવું લાગે છે. ઓકે, હા બરાબર છે. ચલો થોડીક ભેગી રાખો હિંમત અને થોડુંક ભેગું રાખો સાહસ, ખેલાવો બધાને. ઓકે ચલો, વાહ ગજબ. અચ્છા દોસ્તો, જો આ સવાલ છે ને, આ બેનો તફાવત 2, 4, 6, 8, 10, 12 બે ચાર છ આઠ દસ બાર 42 જોઈને જવાબ ખબર પડી જાય. તફાવતથી આવે તો જવાબ આવી જ જાય, તફાવતથી સીધો આન્સર આવે. પરંતુ દોસ્તો, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો, આનો જવાબ ખાલી તફાવતથી નથી આવતો. ઘણા એમ કે સાહેબ જવાબ તો આવી ગયો હવે શું કામ છે? ભાઈ અત્યારે જવાબ લાવવાની વાત નથી, 136 દાખલા છે. પહેલાં 40 થી 50 ક્વેશ્ચનમાં બધું જ સમજવાનું છે. 50 ક્વેશ્ચન પૂરા થાય ને પછી જવાબ મહત્વનો છે, ત્યાં સુધી તો સમજવું મહત્વનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે 50 ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી લેવાના, આમ પૂરેપૂરું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું, એટલે વાંધો ના આવે. બરાબર છે? ચલો હવે ધ્યાન અહીંયા જો, 0, 2, 6, 12, 20 અને 30 અને પ્રશ્નાચિહ્ન. હવે જો કઈ રીતે આનો જવાબ આવે પહેલા સમજાવું તમને. અચ્છા અહીંયા ધ્યાન મિત્રો, અહીંયા એક વસ્તુ સમજો તમે. ભાઈ આ જુઓ સાહેબ, આ 3 નો વર્ગ 9 થાય, -3 કરવાથી 6 આવે. 4 નો વર્ગ 16, -4 કરવાથી 12 આવે. તો સાહેબ આ 2 નો વર્ગ 4, -2 કરો 2 આવે. 1 નો વર્ગ 1, -1 કરો. તો જો આમાં કઈ પેટર્ન ચાલે? જે સંખ્યાનો વર્ગ કરો ની માઇનસ કરતા જાઓ, જવાબ મળતા જશે. તો 2 નો વર્ગ 4. અચ્છા હવે હવે ધ્યાનથી જોજો સાહેબ, આ તો 5 નો વર્ગ 25, માંથી 5 બાદ કરો 20 આવે. 6 નો વર્ગ 36, માંથી 6 બાદ કરો 36. 6 નો વર્ગ 36, -6 એટલે 30. અચ્છા સાહેબ 7 નો વર્ગ થાય, ઓકે ધ્યાન આપજો બરાબર. સાહેબ 7 નો વર્ગમાંથી 7 બાદ કરો. સાહેબ 7 નો વર્ગ 49 થાય, એમાંથી 7 બાદ કરો. તો સાહેબ 42 જવાબ આવે. સાહેબ આ 42 તો જવાબ આવી ગયો. હા આવી ગયો, સાચો જવાબ. સેમ જવાબ આવ્યો, સેમ જવાબ આવ્યો. ઓકે રાઈટ, ચલો યસ આ ખાસ ધ્યાન આપીશું. રાઈટ, સેમ જવાબ આવ્યો. હા સાહેબ સેમ જવાબ આવ્યો, બરાબર છે. ઓકે તો 42 જવાબ આવ્યો, રેડી, વેરી ગુડ. હવે એક મિનિટ, આનો આ જ ક્વેશ્ચન હજી એક રીતે સોલ્વ થાય. ચલો કઈ રીતે સોલ્વ થાય? ઓકે રાઈટ, કઈ રીતે સોલ્વ થાય? ઓકે ચલો યસ આગળ વધીએ. તો મિત્રો કઈ રીતે સોલ્વ થાય ધ્યાન આપજો બરાબર, ખાસ બીજી આ રીતે સોલ્વ થઈ શકે, ધ્યાનથી જોજો. સાહેબ આ 2 નો વર્ગ 4, એમાં 2 પ્લસ કરો તોય 6 આવે ને, તોય 6 આવે ને. ભાઈ જરૂરી નથી કે સિરીઝને પહેલાથી જ વિચારો, વચ્ચેથી ક્યાંકથી પકડી લો તોય ચાલે, બરાબર. ઓકે ચલો યસ આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. તો સૌથી પહેલી વસ્તુ, અચ્છા 3 નો વર્ગ કેટલો થાય મિત્રો? 9. 3 નો વર્ગ 9 થાય, એમાં 3 પ્લસ કરો તો 12 થાય. અચ્છા 4 નો વર્ગ કેટલો થાય? 16. એમાં 4 પ્લસ કરો તોય 20 આવે. 5 નો વર્ગ 25, એમાં 5 પ્લસ કરો તોય 30 આવે. અને બકા 6 નો વર્ગ + 6 કરો તો સાહેબ 6 નો વર્ગ 36 + 6 કરો ને તોય 42 જ આવે. આવ્યો કે નહીં જવાબ? સેમ સેમ જવાબ આવ્યો. હવે ધ્યાન અહીંયા, તો સાહેબ આ શું છે? સાહેબ આ 1 નો વર્ગ + 1 છે અને આ 0 નો વર્ગ + 0 છે. તો જો 0 નો વર્ગ + 0 એટલે 0. તો જો એક રીત પ્લસ વાળી, એક રીત માઇનસ વાળી અને ત્રીજી રીત તફાવત વાળી. તો આટલી રીતે મિત્રો આ પ્રશ્ન સોલ્વ થઈ શકે, ખ્યાલ આવ્યો બધાને? ઓકે ચાલો, તો આન્સર આવશે 42. નેક્સ્ટ પ્રશ્ન, આને તમારે ટ્રાય મારવાનો છે. જવાબ આપો, ચાલો બધા જ મસ્ત જવાબ આપો. ઓકે હવે હવે એક વસ્તુ હું તમને, જો મારી વાતને ધ્યાનથી સાંભળો, ઘણા લોકોને આગળવાળો દાખલો જોઈને એમ લાગ્યું છે સાહેબ આ વર્ગવાળો ન કરાય, શું કેવું, વર્ગમાં વાર લાગી જાય, ઓલું તફાવતવાળું હતું ને એમાં મજા આવે છે. કાંઈ નહીં, સાચી વાત છે. આને ગણો, આને ગણો, તો આને ગણો, તમારું તમારા પ્રશ્નોનું સમાધાન આવી જશે.
ચલો આને ગણીને આપો, મજા આવશે, તમને મજા આવશે. ઓકે, અચ્છા આ દાખલો તફાવતથી સોલ્વ થાય? હા થાય. ઓકે, પણ એના કરતાં બેસ્ટ રસ્તો આને સોલ્વ કરવાનો કયો યાર? સાહેબ વર્ગન, સાહેબ બધા ઘનની આજુબાજુવાળા છે કે નહીં? હા સાહેબ. બેનો ઘન કેટલો? આઠ, માઇનસ બે કરો છ આવે. ઓકે, ત્રણનો ઘન સત્યાવીસ, માઇનસ ત્રણ કરો ચોવીસ આવે. ચારનો ઘન ચોસઠ, માઇનસ ચાર કરો સાઠ આવે. પાંચનો ઘન એકસો પચીસ, માઇનસ પાંચ કરો એકસો વીસ આવે. અચ્છા છનો ઘન કેટલો? સાહેબ બસો સોળ, માઇનસ છ કરો બસો દસ જવાબ આવે. આવી ગયો જવાબ સાહેબ? તો આ એકનો ઘન માઇનસ એક કરો ઝીરો આવે. રેડી? ઓકે, તો જો ભાઈ ઘન કરવાથી જવાબ આવ્યો. હવે ઘન કરવાથી જવાબ આવવામાં જેટલો ટાઈમ લાગ્યો ને એના કરતાં ડબલ ટાઈમ પાછો આમાં તફાવતમાં લાગે, ખબર પડી? એટલે હું તમને કહું છું કે દાખલાને જોઈને જજમેન્ટ લેતા શીખો કે કયા ક્વેશ્ચનમાં કયા ટાઈપનો દાખલો તમને પૂછી શકે. તો ફરીથી એકવાર, ક્વેશ્ચનને જોઈને એનું જજમેન્ટ લેવાનું, એમને તો જજમેન્ટ લેવાનું જ નહીં ભાઈ, ક્વેશ્ચનને જોઈ અને વિચારીને પછી આપણે એનું જજમેન્ટ લેવું. ઓકે, ચલો તો એક કામ કરીએ. ઓકે મિત્રો, તફાવતથી સોલ્વ કરો તો આનો તફાવત છ થાય, આનો તફાવત અઢાર થાય, આનો તફાવત છત્રીસ થાય. ઓકે, આનો તફાવત સાઠ થાય, આનો તફાવત ખબર નહીં. તફાવતને ધ્યાનથી જુઓ, કોઈ પેટર્ન છે પણ એટલી બધી મજા આવે એવી નથી, તો તમારે પાછો તફાવત લેવો પડે. તો આનો તફાવત બાર થાય, આનો તફાવત અઢાર થાય, આનો તફાવત ચોવીસ થાય, આનો તફાવત ખબર પડી ગઈ. સાહેબ આ છનો ઘડીઓ ચાલે, છ બે બાર, છ ત્રણ અઢાર, છ ચાર ચોવીસ, છ પંચાત્રીસ, સાઠ ને ત્રીસ નેવું, અને એકસો વીસમાં નેવું પ્લસ કરો ને તો બસો દસ. હવે મને એટલી ખબર પડે કે આ દાખલાને તફાવતથી સોલ્વ કરીને તો ડબલ ટાઈમ લાગે, એના કરતાં વર્ગનથી સોલ્વ કરી લેવાય. રેડી? તો ક્વેશ્ચનને જોઈને જજમેન્ટ લેવાનું કે દાખલો કેમ સોલ્વ કરવો. ઓકે ચલો, તો આ ખાસ ધ્યાન, આગળ વધીએ મિત્રો. ઓકે ચલો, તો મિત્રો અહીંયા આપણા ત્રણ પ્રકારના ક્વેશ્ચન પૂરા થયા, બરાબર છે ભાઈ? ત્રણ પ્રકારના ક્વેશ્ચન આપણા અહીંયા પૂરા થયા, ત્રણ ટાઈપના પ્રશ્નો પૂરા થયા. ચલો રેડી, હવે ચોથા ટાઈપના પ્રશ્નો ઉપર આવીએ. હેડિંગ આપો ગુણાકાર. મેં તમને કીધું ને કે સિરીઝમાં 90% પ્રશ્નો જે છે એ તફાવતથી સોલ્વ થાય, પણ 10% પ્રશ્નો થોડાક ટેડા હોય, બસ એ ટેડા એટલે આ રહ્યા, એ ટેડા જે પ્રશ્નો છે ને યાદ છે, ઓલા 10% હતા ને એ 10% આ શીખવાના છે, બરાબર છે? ઓકે અચ્છા, કોઈ એવું કહે છે ભાર્ગવભાઈ, સર જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા પિક્ચરમાં ના આવે ત્યાં સુધી તફાવતથી સિરીઝ સોલ્વ કરી શકાય? ભાઈ હા, જનરલી એવું થતું હોય, અવિભાજ્ય સંખ્યા ના આવે ને ત્યાં સુધી તફાવતથી સોલ્વ કરી શકાય, પણ અમુક પ્રશ્નો એવા છે કે જેના સેટઅપમાં તફાવત ન બેસે. ઓકે, તો એને પણ આપણે એક જરા જોઈ લેવું. ચલો, તો હવે અહીંયા ધ્યાન, સૌથી ટેડા પ્રશ્નો જે છે એના તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. ચલો ભાઈ, બધા લોકો પહેલાં તો એકવાર આમ થોડાક આમ એનર્જીમાં આવી જાઓ, મજા આમ થોડાક એનર્જીમાં આવી જાઓ. ઓકે, થોડા જોશમાં આવી જાઓ, એટલે પાછું આપણે શું કહેવાય, અને હોશમાં પણ આવી જાઓ. હા બરાબર. ઓકે, નહીંતર અમુક લોકોને આમ ચક્કર આવવા માંડ્યા છે. ઓકે, અને ભાઈ હવે બધાને કહી દઉં છું, જો દોસ્તો સીસીની એક્ઝામ 2 મહિના છે, 2 મહિના સુધી કમ્પ્લીટ એક્ઝામનો માહોલ રહેશે, તો ઓનલાઈન તૈયારી કરવાવાળા, એપ્લિકેશનથી તૈયારી કરતા હોય કે રેકોર્ડેડ કોર્સ તમે જોતા હોય, ઓનલાઈન તૈયારી કરવાવાળા વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું કે નેટ તમારે તમારું હાચવીને રાખવાનું. હા કે ના? કોઈ ફાલતુના વ્યક્તિમાં ને ફાલતુના ઇન્સ્ટાગ્રામમાં કે ફાલતુના સોશિયલ મીડિયામાં નેટ બગાડવું નહીં, બધાને કહી દઉં છું. ઓકે, અને ભાઈ ફાલતું શું, હું તો તમને સીધી સલાહ આપું છું ભાઈ. હવે સીધી વાત છે, 2 મહિના સુધી તમામે તમામ એસએમ એટલે સોશિયલ મીડિયાને ડિલીટ મારી દો ફોનમાંથી, તમામ સોશિયલ મીડિયા, કામના સોશિયલ મીડિયા રાખો, બરાબર? ઓકે રાઈટ, જે બકવાસ અને બેકાર સોશિયલ મીડિયા જેમાં આપણે હાવ ટાઈમ પાસ કરીએ છીએ એને બંધ કરી દો 2 મહિના સુધી. સમજ પડી કે નહીં? હા કે ના? હા, 2 મહિના એટલે 2 મહિના તૈયારીમાં પૂરેપૂરા આપી. હવે કોઈ એવું કહે છે 2 મહિનામાં જ એક્ઝામ આવી જશે, ભાઈ 2 મહિનામાં નહીં આવે, 2 કરતાં વધારે થોડોક 2.5 મહિના લાગશે, પણ 2 મહિના તૈયારી તાબડતોબ કરી લેવાની જ, પછી ભલે એક્ઝામ એ 3 મહિને આપે પણ આપણી તૈયારી 2 મહિનામાં થઈ જવી જોઈએ. ખ્યાલ આવ્યો બધાને? રાઈટ. હા, પણ નહીંતર પછી ઘણા લોકો સોશિયલ મીડિયામાં બિઝી રહેશે, ટાઈમ પાસ કરવામાં રહેશે, તો ભાઈ જે હકીકતે જે તમારો પ્રેશિયસ ટાઈમ, યાની કે જે ક્વોલિટીવાળો ટાઈમ છે તમારો, એ જતો રહેશે. તો આ ખાસ ધ્યાન આપીશું, બધા મસ્ત મજાની રીતે તૈયારી કરો. ઓકે, મહેનત કરો, બકવાસ અને બેકાર સોશિયલ મીડિયાથી દૂર રહ્યો.
ઓકે. અને દોસ્તો સિલેબસ હજી આપણે ચાલુ કર્યો છે, બરાબર. ઓકે, સિલેબસમાં બધું સ્ટેપ બાય સ્ટેપ ચાલશે, બરાબર. હવે આજનો પહેલો લેક્ચર છે, મારે તમને ધીરે 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 ઓકે ચલો યસ ઓકે મેન્સ માટે ટાઈમ મળશે. હા હા, દક્ષાબા ચૌહાણ કહે છે સાહેબ મેન્સ માટે ટાઈમ મળશે, ચોક્કસ ચોક્કસ સાહેબ. ભાઈ પ્રિલિમ એક્ઝામ જે છે ગૌણ સેવાવાળા ઓનલાઈન લેશે, એટલે ઓન કમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે તમારી, બરાબર. ઓકે, કમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે. ઓકે ચલો યસ હા પાક્કું ભાઈ, ભાઈ બધા માટે થશે યાર, થોડી શાંતિ અને ધીરજતા રાખવી પડે, બરાબર છે. ચાલો યસ, તો સ્ટાર્ટ કરીએ મિત્રો. હવે મલ્ટીપલ વાળી સિરીઝ છે ને, આમાં એટલી બધી વસ્તુ આવે ને કે તમે વાત જવા દો. અને દોસ્તો હું તો તમને એમ કહું છું કે આમાં ટાઈપ વાઇઝ લખો. અત્યાર સુધી છે ને આપણે ત્રણ ચાર ટાઈપના પ્રશ્નો જોયા, એમાં આપણે લખવું નથી, પણ આમાં લખો. જો ગુણાકારવાળી સિરીઝ, તો ગુણાકારવાળી સિરીઝમાં પ્રશ્નો કેવી રીતે બનશે ચલો જોઈએ, ધ્યાન અહીંયા બધાનું. તો ભાઈ ગુણાકારવાળી સિરીઝમાં, ભાઈ ગુણાકારવાળી સિરીઝ જે છે ને એમાં પહેલો ટાઈપ, એમાં ટાઈપ નંબર વન, એમાં ટાઈપ આવે ક્રમિક પદોનો ગુણાકાર. ક્રમિક પદોનો ગુણાકાર, ઓકે, ક્રમિક પદોનો ગુણાકાર, બરાબર છે. ચલો યસ, આ ખાસ ધ્યાન આપીશું. ઓકે ચલો, ભાવિકા સોની એવું પૂછે સાહેબ પેપર ને પેન આપ. ભાઈ પેન નહીં આપ્યો, પેન આપણે લઈ જવી પડે યાર, કંઈ બધું થોડું યાર આપે. પેપર પેન આપણે લઈ જવાનું છે, પેપર ત્યાંથી મળશે. અને દોસ્તો જ્યારે એક્ઝામ ડિક્લેર થશે ફાઇનલ તારીખ, એની પહેલાં અહીંયાથી બધું એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવશે. ઓકે, કારણ કે એક્ઝામના અઠવાડિયા કે 10 દિવસ પહેલાં એ લોકો કહે કે આવી આવી રીતે એક્ઝામ લેવાશે, તો એ બધી જ વસ્તુ અમે તમને અહીંયાથી કહી દેશું. ખ્યાલ આવ્યો બધાને? હા કે ના? આ ખાસ ધ્યાન, બરાબર છે. દોસ્તો પહેલી વસ્તુ, હવે દરેક વિદ્યાર્થી છે ને પોતાના માનસિક રીતે પહેલાં તો એ નક્કી કરતા શીખો, મારે અત્યારે શું કરવાનું છે. તો અત્યારે મારે તૈયારી કરવાની છે, એક્ઝામમાં શું થશે શું નહીં એ બધા સવાલો સાઈડમાં છોડો, પહેલું કામ તૈયારીનું છે, બરાબર. ઓકે ચલો, આ ખાસ ધ્યાન આપીશું. ઓકે ભાઈ અશ્વિનભાઈ એવું કહે છે એસબીઆઈની એક્ઝામમાં પેન આપે હો. ભાઈ કોઈ નથી આપતું પેન, કોઈ નથી આપતું. એ તો તમે સાવ લુખ્ખે લુખ્ખા ગયા હોય તો પછી ઓલા લોકો મદદ કરી દે. ઓકે હા, તો યાર પેન કોઈ ના આપે, પેન જાતે જ લઈ જવી પડે. ઓકે ચલો રેડી ને? હા તો ચલો ઠીક છે, ધ્યાન અહીંયા બધાનું મસ્ત. તો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે ચલો, ખાસ ધ્યાન આપીશું મિત્રો ગુણાકારવાળી પેટર્નમાં. ચલો હવે 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 બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા, પછી સવાલો આપણે છેલ્લે લેશું છેલ્લે, બરાબર. ઓકે તો ક્રમિક પદોનો ગુણાકાર, ક્રમિક પદોનો ગુણાકાર. ઓકે તો ક્રમિક પદોનો ગુણાકાર, ઓકે ચલો બધા સવાલના જવાબ હવે સ્ટેપ બાય સ્ટેપ આપશું. પહેલા મિત્રો આપણે આ ટાઈપ્સ પૂરો કરી લઈએ, બરાબર, પછી બધા સવાલના જવાબ તમને આરામથી મળી જશે, ઠીક છે. ચાલો આગળ વધીએ. તો દોસ્તો ક્રમિક પદોનો ગુણાકાર બેસ્ટ વસ્તુ છે, ક્રમિક પદોનો ગુણાકાર. સાહેબ ક્રમિક પદોનો ગુણાકાર કેમ કરવાનો? તો ધ્યાન અહીંયા જો એક્ઝામ્પલ આપું છું મિત્રો, ગુણાકારવાળી સિરીઝમાં કેવા પ્રકારની સિરીઝ આવી શકે, બરાબર. ઓકે ઓકે ચલો યસ ચલો. અચ્છા ઉમંગભાઈ એવું કહે છે કે સાહેબ એસસીસી અને બેન્કિંગની એક્ઝામમાં પેન આપે છે, આપણી પેન બહાર મુકાવી દે છે. હા ભાઈ અમુક સેન્ટરો એવા હોય છે કે જેની અંદર આવું વસ્તુ થતી હોય છે, બરાબર છે. ઓકે પણ જ્યારે મેં એક્ઝામ આપી હતી ત્યારે અમને પેન લઈ જવા માટે દેતા હતા. હા પણ ત્યારે કદાચ એવું હતું કે એ લોકોને ભરોસો હતો કે આ લોકો ચીટિંગ નહીં કરે. હવે તો પેનો એ ડિજિટલ આવી ગઈ એટલે કદાચ બહાર મુકાવી દેતા હશે, તો એ મને ખ્યાલ નથી ભાઈ. ઓકે ચલો યસ ચલો. હવે દોસ્તો પહેલા આપણે કોન્સેપ્ટ પૂરો કરવાનો છે, પછી બધા સવાલો ઉપર ચર્ચા કરશું. ઓકે ચલો જી જી, આપતા હશે આપતા હશે. ભાઈ મેં એક્ઝામ આપી હતી 2016-17માં, ત્યારે અમે ખુદ પેન લઈ જતા ચાલતું હતું. હવે 5 વર્ષની અંદર સિસ્ટમ બદલાઈ ગઈ છે, ટેકનોલોજી બદલાઈ ગઈ, તો કદાચ આપતા હશે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? હવે હું એક્ઝામ આપવા નથી જતો, રેડી ચલો. તો ક્રમિક પદોનો ગુણાકાર આપણે કરીએ, ક્રમિક પદોનો ગુણાકાર. ઓકે બરાબર ચલો, કંઈ નહીં બધાનું ધ્યાન અહીં આવે. તો ક્રમિક પદોનો ગુણાકાર, અચ્છા આ સિરીઝમાં શું આવે સાહેબ બધાનું ધ્યાન અહીંયા? તો અગર માની લો તમને આવું કીધું 2, 3, 6, 18, 108, બરાબર. ઓકે રાઈટ, 108 અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો મિત્રો લાઈવ લેક્ચર ભલે તમે અટેન્ડ કરો છો, પણ બધાને એક રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ગણતરી કરતા વાર ભલે લાગે થોડો ટાઈમ માંગી લેજો,
પણ કેલ્ક્યુલેટર નહીં વાપરતા. સમજ પડી? આ તમારી એક્ઝામ સાથે સૌથી મોટી ચીટિંગ હશે. અત્યારે કેલ્ક્યુલેટર વાપરશો, એ કેલ્ક્યુલેટર વાપરશો તો જિંદગીમાં ક્યારેય કેલ્ક્યુલેશન ઉપર કેલ્ક્યુલેશન નહીં આવડે. તો ઓનેસ્ટી રાખવી તૈયારીમાં. ચલો શું આન્સર આવે આમાં, રાઈટ? તો હવે જો સમજાવું હું તમને, આની અંદર કઈ પેટર્ન ચાલે છે ખબર સાહેબ? બહુ સિમ્પલ પેટર્ન ચાલે છે. કઈ સાહેબ? આ બે પદ, ક્રમિક પદ, આ બે પદનો ગુણાકાર કરો, બે ત્રણ છ, આ બેનો ગુણાકાર કરો અઢાર, અઢાર છંગ, હવે આ બેનો ગુણાકાર કરો અઢાર છંગ એકસો આઠ, અને અઢાર ગુણ્યા એકસો આઠ ભાઈ ઓગણીસો ને ચુમ્માલીસ. આ રહ્યો જવાબ, ખતમ. બરાબર છે? ઓગણીસો ચુમ્માલીસ ભાઈ, તમારો જવાબ આવ્યો પહેલાં, આપણો જવાબ આવી ગયો ઓગણીસો ચુમ્માલીસ. ઓકે, હવે હવે જુઓ અહીંયા ધ્યાન. તમે તો આમે કર્યું હશે ને, એકસો આઠ ગુણ્યા અઢાર, તમે તો આમ ગુણાકાર કર્યો હશે ને? મેં તો ગુણાકાર નથી કર્યો, તો એ જવાબ આવી ગયો મારો. તો આ ગુણાકાર ફટાફટ કેમ થયો, શું કામ થયો ખબર? હું જો તમને મસ્ત કહું, શું કામ ખબર? જો આ ગુણાકાર ફટાફટ કેમ થયો ખબર? બધા ધ્યાન આપે, ધ્યાનથી સાંભળે કે આ ગુણાકાર ફટાફટ કેમ થયો. ઓકે, કારણ કે મને ઘડી આવડે જ, આ જ કારણ છે, મન ઘડી આવડે એટલે જવાબ આવ્યો, રાઈટ? ઓકે, હા. કોઈ વ્યક્તિ એમ કહે કે સાહેબ તમે પહેલેથી જ ઓકે ક્વેશ્ચન કરીને આવ્યા છો. ના ના ના, બકા એવું ના હોય. ઓકે, હવે ભાઈ યાદ રાખવા માટે આવી બધી વસ્તુની ઘણી બધી વસ્તુ છે. મને ઘડિયા આવડે છે એટલે મારો જવાબ ફટાફટ આવ્યો. ચલો ઓકે, ધારો કે આપણે કોઈ એક રેન્ડમ સંખ્યા લઈ લઈએ. ચલો મને એક્ઝેક્ટલી વિચાર નતો આવતો, પણ કોઈ પણ એક સંખ્યા લઈ લો. ધારો કે હું એમ લઉં એકસો સાત ગુણ્યા ઓગણીસ કરી નાખું. ચાલો હાલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો ઝડપથી. એકસો સાત ગુણ્યા ઓગણીસ, ચાલો કેટલા આવે? ચલો હું આનો જવાબ લખું ફટાફટ. ટુ થ્રી ફાઈવ થ્રી આવી ગયો જવાબ. મેં રેન્ડમ જ લખી ને, મેં રેન્ડમ જ લખીને સંખ્યા. ઓકે, એકસો સાત ગુણ્યા ઓગણીસ કરો, બે હજાર ત્રેપન આવી ગયો જવાબ, આવી ગયો જવાબ, રાઈટ? મેં રેન્ડમ જ લખ્યો, મને ખબર જ નથી આ સંખ્યા કેમ, પણ રેન્ડમ લખી જવાબ આવ્યો. શું કામ આ જવાબ આવ્યો ખબર? કારણ કે મને ઘડિયા આવડે, અને હું આ જ્યાં સુધી તમને ઘડિયા નહીં આવડે ને ત્યાં સુધી સંભળાવતો રહીશ. હા કે ના? હા, અને સાંભળવું પડશે, ઘડિયા નહીં આવડે ને તો સાંભળવું પડશે. ક્લિયર? ઓકે, ચાલો. તો હવે જો, નહીં નહીં શીખવાડીશ ભાઈ, કેમ આવ્યું એ પણ શીખવાડીશ, બરાબર? ઓકે, ચાલો. યસ યસ યસ, ચાલો શીખવાડીશ, ધ્યાન અહીંયા બધાનું શીખવાડીશ બધાને. જો કેમ આવ્યું મિત્રો, મારે કરવાનું શું હતું ખબર? એકસો આઠ ગુણ્યા અઢાર કરવાના હતા. હવે મને અઢારનો ઘડિયો આવડે, જો કેમ પ્રોસેસ થઈ, આ ઘટના કેમ બની, આ જવાબ કેમ આવ્યો એ સમજો જરા. જો કેમ આવ્યો, જો સાહેબ મારે એકસો આઠ ગુણ્યા અઢાર કરવાના હતા, તો એકસો આઠનો મતલબ સો વત્તા આઠ થાય, સો અને આઠ થાય. તો મેં શું કર્યું ખબર? અઢાર ગુણ્યા સો કરો તો અઢારસો થાય કે નહીં? તો મેં ખોપડીમાં યાદ રાખી લીધા કે સાહેબ અઢાર ગુણ્યા સો કરો એટલે અઢારસો થાય. પછી મને ઘડિયો આવડતો હતો, અઢાર અઠા એકસો ચુમ્માલી, અઢારસોમાં એકસો ચુમ્માલી મેં પ્લસ કરી નાખા તો ઓગણીસો ને ચુમ્માલી આવ્યા. મેં આ લખ્યું નથી, મેં આ વિચાર્યું એટલે મારો જવાબ આવી ગયો, રાઈટ? ઓકે, આ ખાસ ધ્યાન બધાનું, બરાબર છે? ઓકે, એટલે ખાસ ધ્યાન આપીશું ભાઈ. હા, તો સિમ્પલ જવાબ આવ્યો, મસ્ત જવાબ હતો, કશું જ નહોતું કરવાનું. અચ્છા, સેમ વસ્તુ, ઓલો સવાલ તમને ખ્યાલ હશે હમણાં શું હતો, એકસો સાત ગુણ્યા ઓગણીસ, આવો કંઈક સવાલ જે હોય તે, ચલો લગભગ આવો જ હતો. તો ભાઈ આ એકસો સાતમાં સો અને સાત છે, ઓગણીસ ગુણ્યા સો એટલે ઓગણીસો, અને ઓગણીસ સત્તા એકસો ને ત્રેપન, ઓકે સોરી એકસો ત્રેપન ની એકસો ને તેત્રીસ આવે મિત્રો. ભાઈ આપણે ઉતાવળમાં ભૂલ કરી નાખી, માય મિસ્ટેક, સોરી દોસ્તો. બે હજાર તેત્રીસ જવાબ આવશે. યસ યસ, ઓકે. હા, મેં ઓગણીસ સત્તા એકસો ત્રેપન લઈ લીધા, સોરી ભાઈ મારાથી ભૂલ થઈ, મેં ઓગણીસ સત્તા એકસો ત્રેપન લઈ લીધા, જ્યારે ઓગણીસ સત્તા એકસો તેત્રીસ આવશે. હા, તો ઓગણીસ એકસો તેત્રીસ આમાં પ્લસ કરો, ઓકે, તો દોસ્તો બે હજાર ને તેત્રીસ તમારો જવાબ આવે, બરાબર છે? ઓકે, બે હજાર ને તેત્રીસ તમારો જવાબ આવે. હા, હવે બધાનું ધ્યાન અહીંયા, હવે મિત્રો અહીંયા ધ્યાન. હા ભાઈ, એક વસ્તુ ધ્યાન રાખજો, મેં જ્યારે હું ગણતરી કરતો હતો ને તો મને થોડોક એવો વિચાર આવી ગયો. કેવો વિચાર આવ્યો જો સમજાવું. સત્તર નવા એકસો ત્રેપન થાય, અગર કોઈ ન ખબર હોય ને તો કહી દઉં, તો મને એ એકસો ત્રેપન વાળો વિચાર આવી ગયો, તો કંઈ વાંધો નહીં. ચલો મિનિંગ સમજાણો બધાને, મિનિંગ સમજાણો બધાને, એટલે આ ખાસ ધ્યાન આપીશું. ચલો, તો આ રીતે મિત્રો અગર તમને ઘડી આવડે ને તો તમારી ઘણી બધી ગણતરી આસાન થઈ જાય, ઘણી બધી ગણતરી આસાન થઈ જાય. હવે ધારો કે હું તમને એક સવાલ, ધારો કે હા હા, ચલો બિગ મિસ્ટેક થઈ મારાથી, આઈ એમ સોરી ફોર દેટ, બરાબર? ઓકે, ચાલો. હવે દોસ્તો બધાનું ધ્યાન અહીંયા, હું બધાને એક જ વસ્તુ સમજાવવા માગું છું, ઓકે, કમ્પ્લીટલી ધ્યાન. હવે ધારો કે માની લો કે એક સંખ્યા છે,
ઓકે 193 ગુણ્યા તમારે 8 કરવાના છે. ચાલો આનો મને ફટાફટ ગુણાકાર કરીને આપો તો 193 ગુણ્યા 8 કરીને મને જવાબ આપો કમેન્ટમાં. ચાલો હા નહીં નહીં બરાબર સાચી વાત છે હર્ષભાઈ, ઉતાવળ નહીં કરીએ આપણે. યસ યસ ચલો યસ યસ ઓકે બરાબર. હવે જો બધાએ ઓકે, હું તમને ખાલી એ સમજાવવા માંગુ છું કે ઘડી આવડે ને તો એનો ફાયદો કેટલો થાય. જો તમે ગુણાકાર આવો કર્યો છે 8 3 24 ના 4 વધી પડી 2 ઓકે, 8 9 72 72 ને 2 74 ના 4 વધી પડી 7 8 1 8 8 ને 7 8 1 8 8 ને 7 15 1544 આ જવાબ આવ્યો. હવે બકા અહીંયા ધ્યાન, આમાં જેટલો ટાઈમ લાગ્યો ને એના કરતાં થોડો ટાઈમ બચાવી શકાય. જો કેમ બચાવાય, ઘડી આવડે ને તો બચાવાય. જો કઈ રીતે 193 ગુણ્યા હું 8 જ કરવા માંગુ છું. જો હવે ટાઈમ કેમ બચે ધ્યાન આપો મિત્રો, 8 3 24 હા સાહેબ 24 ના 4 વધી પડી 2. હવે એની જગ્યાએ ભાઈ આ મને 19 દેખાય, 19 નો ઘડી આવડે ને તો મારું કામ થઈ જાય. 19 8 152 152 ને આ 2 152 માં 2 પ્લસ કરો 154 ખતમ. ટાઈમ બેચો આમાં, ટાઈમ બેચો આમાં, હા કે ના બરાબર ઓકે, આમાં ટાઈમ બેચો, આરામથી બેચો બરાબર રાઈટ, સીધી વાત છે હા ઓકે. ચલો ભાઈ ખબર પડી ગઈ ને બધાને, ઘડિયા આવડે તો તમારો ટાઈમ બચે, ઘડિયા આવડવા જોઈએ. ચાલો ઠીક છે. અચ્છા ફરીથી એક વખત દોસ્તો, આપણે ગુણાકારવાળી સિરીઝ શીખતા હતા તો ગુણાકારવાળી સિરીઝમાં ક્યારેક એવા દાખલા હોય કે તમને પહેલાં 2 પદ, હવે કોઈ કે મને એવું પૂછ્યું સાહેબ 3 કઈ રીતે આવ્યા, ભાઈ શ્રેણીમાં પહેલાં 2 પદ આપેલા હોય, 2 પદ ઉપરથી ત્રીજું પદ બને, મતલબ આ બેનો ગુણાકાર કરી નાખો ઓકે એટલે 6 આવે, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 18 આવે, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 18 6 108 થાય, અને 108 × 18 કરો એટલે 1944. તો આ પહેલી રીતવાળા પ્રશ્નો જેમાં મને ક્રમિક પદોનો ગુણાકાર આપી દીધો છે, ક્રમિક પદોનો ગુણાકાર મને આપી દીધો છે. રેડી ચલો બીજું. અચ્છા બીજા ટાઈપના પ્રશ્નો, હવે બીજા ટાઈપના પ્રશ્નો હોય ને એમાં પદ ન હોય, એમાં ક્રમિક સંખ્યા વડે ગુણાકાર આપ્યો હોય, ક્રમિક સંખ્યા વડે ગુણાકાર. અચ્છા સાહેબ ક્રમિક સંખ્યા વડે ગુણાકાર બોલે તો સમજાવું. ચલો એક એક્ઝામ્પલ જુઓ, ધારો કે મને અહીંયા આપેલા છે 4 ઓકે, અહીંયા મને આપ્યા છે 8 બરાબર, એક મિનિટ 2 અહીંયા મને આપ્યા છે 4 અહીંયા મને આપ્યા છે 12 અહીંયા મને આપ્યા છે 48 ઓકે. ચલો 48 પછી મને અહીંયા આપ્યા છે 200 420 ઓકે, અને 420 પછી મને આપ્યો છે પ્રશ્નાચિહ્ન. ચલો મને જરા જવાબ આપો, અહીંયા જવાબ શું આવે? 240 પછી મને આપ્યો છે જવાબ પ્રશ્નાચિહ્ન, અહીંયા જવાબ શું આવે? ફટાફટ આ પ્રશ્નનો જવાબ શું આવે કમેન્ટમાં એ તમારે મને કહેવાનો છે ઝડપથી મિત્રો. ચલો મિત્રો ઓકે, બસ થોડીક વાર માટે હવે ટકવાનું છે. આજનો આપણો પહેલો લેક્ચર છે એને આપણે ટૂંક સમયની અંદર મિત્રો અહીંયા પૂરો કરશું. થોડીક વાર માટે ટકવાનું છે, બસ ખાલી ટાઈપ શીખી લેવાના છે, પછી પાછો નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરશું જ તે ઓકે. ચાલો શું જવાબ આવે? વેરી ગુડ દોસ્તો. ભાઈ અહીંયા જુઓ ભાઈ સાહેબ, બેને બે વડે ગુણો કેટલા આવે? 4 ચારને 3 વડે ગુણો કેટલા આવે? 12 બારને 4 વડે ગુણો કેટલા આવે? 48 48ને 5 વડે ગુણો કેટલા આવે? 240 કેટલા આવે ભાઈ? 240. તો જો અહીંયા 2 3 4 5 વડે ગુણાકાર થયો, તો હવે સાહેબ મારે આનો કેટલા વડે ગુણાકાર કરવાનો? 6, કારણ કે ક્રમિક સંખ્યા વડે ગુણાકાર થયો કે નહીં? તો 2 3 4 5 6 આ ક્રમિક સંખ્યા વડે મિત્રો ગુણાકાર થયો છે, બરાબર છે ભાઈ? ક્રમિક સંખ્યા વડે તમારો અહીંયા ગુણાકાર થયો છે. તો 240 ને 6 વડે ગુણો મિત્રો, 24 6 કેટલા થાય સાહેબ? 144 એને લગાડી દો 0 એટલે 1440 તમારો મિત્રો આન્સર આવશે, બરાબર છે કે નહીં? ઓકે, તો જ્યારે ગુણાકારવાળી સિરીઝ આવે
ગુણાકાર વાળી તમારી સિરીઝ આવે તો ગુણાકાર વાળી સિરીઝમાં ધ્યાન રાખવાનું કે ક્રમિક પદોનો ગુણાકાર એટલે આ બે પદનો ગુણાકાર, અને ક્રમિક સંખ્યા વડે ગુણાકાર એટલે આવી રીતે અલગથી સંખ્યા વડે તમને ગુણાકાર આપેલો હશે, બંનેમાં કન્ફ્યુઝ થવું નહીં. બરાબર છે મિત્રો? ઓકે, તો આજનો સરસ મજાનો લેક્ચર જે છે, ઓકે, મસ્ત મજાની રીતે આપણે અહીંયા પૂરો કરવાનો છે, પણ એ પહેલાં વિકાસ સરને આપણે બોલાવશું. ઓકે જી, બરાબર, હા ચાલો બંને.